પવિત્ર નિમિક્ષારણ્ય ક્ષેત્રની અંદર સુતપુરાણી શૌનકજીને શ્રીમદ ભાગવતની દિવ્ય ગાથા સંભળાઈ રહ્યા છે. એ દિવ્ય ગાથા આજે ધોળકિયા પરિવાર હરિકૃષ્ણ ગ્રુપ આયોજિત દુધાળાના આંગણે જળ શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવતની દિવ્ય ગાથા એનું શ્રવણ કરવાના માટે આપણે બધા આ દ્વિતીય દિવસે જ્યારે એકઠા થયા છે ત્યારે સભામાં ઉપસ્થિત પૂજ્ય સંતો પાર્ષદો પૂરો ધોળકિયા પરિવાર એમના આમંત્રણને માન આપીને પધારેલા સર્વ મહેમાનો શ્રોતાગણો ઘેરે બેસી લક ચેનલના માધ્યમથી કથાનું શ્રવણ કરનારા તમામ ભાઈ ભક્તો જાદે કહીને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત. પરમાત્માની દિવ્ય ગાથા કોઈ પણ જગ્યાએ ગવાતી હોય યાદ રાખજો, સોનું એ તિજોરીમાં છે તો એ સોનું છે, એને ઘરના કોઈ ખૂણા મૂકી રાખો તો એ સોનું છે, એને શોરૂમમાં મૂકો તો સોનું છે, બોલતાની તિજોરીમાં જે કિંમત છે એ જ શોરૂમમાં કિંમત છે, શોરૂમમાં જે કિંમત છે એ જ ઘરના ખૂણામાં કિંમત છે. એમ પરમાત્માની દિવ્ય ગાથા કોઈ પણ જગ્યાએ ગવાય ભૂલી નહીં જતા, એ સુવર્ણ તુલ્ય છે, બધી જગ્યાએ એની મહાનતા છે. જોકે આજે દ્વારકાની બેટમાં બેસીને પરમાત્માનું ગુણાન વાત ગાતા હોય એવી દુધાળાની આ ધરતી, સૌજી ભાઈ તમને વિચાર આવ્યો કેમ આવો? ન તો ઘણા વર્ષ પહેલા લાઠી મારી કથા હતી, બહુ વર્ષો પહેલા, 30 વર્ષ પહેલા, ત્યારે ગામમાં આમંત્રણ આપવા માટે આવેલો, ત્યારે અહીં તો આ જંગલ બાવળિયાનું ભૂતું, પરદેશા બાવળ, ક્યાંય કામ ન, ખાલી કાંટા વાવવામાં જ કામ લાગે, એમ લાગે જાણે જુદી ધરતી પર આવ્યા હોય એવું રળિયામનું દ્રશ્ય. આ દ્રશ્ય છોડીને સુરત જાશો પછી તમને હોરવશે ને પાછો, તમે કોઈને કોઈ બધાએ જોજો ને, આખું ફેમિલી કોઈને કોઈ મિસ લઈ અને દુધાળા આવવાનો વિચાર કરશે, હાલો જરાક જઈ આવી, એમ બે દાડાનું કામ લઈને આવશે ને 8 દાડા રોકાશે. ખરેખર દિવ્ય ધરતી બનાવી દીધી છે, ભવ્યતાને દિવ્યતામાં પલટવા માટે સુંદર શ્રીમદ ભાગવતની જળ કૃષ્ણ કથા એનું આયોજન કરી અદભુત કાર્ય કર્યું છે. આમ તો ધોળકિયા પરિવારનું ખાનદાન જ નારાયણ બાપા બહુ મહાન ભક્ત હતા. મેં મોટા મોટા સંતોની પાસે નારાયણ બાપાની મહત્તા સાંભળી છે. ધનજી બાપા આખું ફેમિલી એવું છે, ધોળકિયા પરિવાર આ ધોળકિયા છે, સરનેમ પડે ને તો માણસ ભરોસો મૂકી દે, ભરોસો મૂકી દે, એવી રૂપિયાથી મહાનતા છે એમ નહીં, તમારી નૈતિકતાથી, તમારી ખાનદાની, તમારી મહાનતા છે. જો રૂપિયા તો ઘણાની પાસે હોય, ઘણાની પાસે હોય રૂપિયા હોય, પરંતુ માણસ એનું નામ લેવાનું કોણ તક ભાઈ રહેવા દે ને, એનું કાંઈ નામ નથી લેવું. ધન સંપત્તિ પ્રાપ્ત થયા પછી પણ જે સંસ્કારો જાળવા છે અને સંસ્કારનું જ પરિવર્તન સંપત્તિમાં પરિણમ્યું છે. સૌજીભાઈ મને કીધું યાદ છે, તમે પ્રવચન સરદારમાં કીધું હતું, આ ગોપાલ ભગતે મહેરબાની કરી કે મારા ગોપાલ કાકા થાય, ભાઈ ગોપાલભાઈએ સૌજીભાઈ કે મેં એક દાડો કીધું કે મારે રૂપિયાવાળા થવું છે, તો ગોપાલભાઈ કે તું જન્મગુણનો પાઠ મેળ કરવા કે તો રૂપિયાવાળો થઈ જાય. એટલે મેં હામો પ્રશ્ન પૂછ્યો, હું જન્મગલના પાઠ કરું તો ભાઈ તમે કરો, તો હું કરું છું, તો તમે કેમ રૂપિયા વાળા નથી થતા? તો ગોપાલભાઈ કીધું મારે રૂપિયા જાજા જોતા નથી, એટલે હું રૂપિયા માંગતો નથી, તું કરી પાઠ થઈ જાશ. અને સૌજીભાઈ કે મેં નારાયણ મુનિ દેવની આગળ, નારાયણ મુનિ દેવની આંખમાં આંખ પરોવી જન્મગલના પાઠો કર્યા. નારાયણ મુનિદેવ એટલે ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ, અહીં હરિકૃષ્ણ નામ છે એ પણ ભગવાન સ્વામિનારાયણનું મૂળ નામ છે. એ આંખની સાથે આંખ મેળવીને મેં પાઠ કર્યા, બહુ પાઠો કર્યા. અને તમને ખબર છે આજ કહું,
જન્મંગલ પાઠ શું છે તમને બતાવું. જેમ શ્રીમદ ભાગવત છે એમ સત્સંગ જીવન આખો ગ્રંથ છે. ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્યથી ધામમાં સીધા આવ્યા ત્યાં સુધીના ચરિત્ર સભર સત્સંગ જીવન નામનો ગ્રંથ છે. એ આખો ગ્રંથ શ્રીમદ ભાગવત જેવડો છે. એ આખા ગ્રંથ ને કોઈ ન વાંચી શકે એમાંથી શતાનંદ સ્વામી સર્વમંગલ સ્તોત્ર બનાવ્યું. આખો સર્વમંગલ સ્તોત્ર એ હજાર નામ છે, 1008 નામ છે. એનું તમે પૂરચરણ કરો, એનો પાઠ કરો એટલે તમને સત્સંગનું ફળ મળે. પણ સ્વયં મનમાં વિચાર કર્યો કે આટલો કોઈને ટાઈમ ન મળે તો, એટલે સર્વમંગલ સ્તોત્રમાંથી જન્મંગલ સ્તોત્ર બનાવ્યું. અને સત્સંગજીનું એમ લખ્યું કે કોઈ એક જન્મંગલનો પાઠ કરે તો ને આખી સત્સંગ જીવનની કથા કરે એટલું ફળ પ્રાપ્ત થાય. તો સૌજીભાઈ તો કેટલાય પાઠ કર્યા, કેટલી સત્સંગ જીવનની કથાઓ કરી. જો પ્રારબ્ધ જ માત્ર હોય ને તો સંપત્તિ મળે, સદવિચાર ન મળે. સંપત્તિ મળી ને સદવિચારે મળ્યા. સૌજીભાઈ ને બધાને જોઈને તો આનંદ આવે, પણ આ બધા યુવાનો જોઉં છું ને ત્યારે મને ખૂબ આનંદ આવે છે. ને તો દેશ વિદેશમાં ભણેલા, એના હગા બાપાને સામે ન જોત, બાપાને બાપાને સામે જોવે છે ના. પણ દાદાએ મને ઘણી ફેરી કે એક છોકરા બહુ ડાયા છે, કે છોકરા તો ડાયા પણ છોકરા ને છોકરા એના કરતા ડાહ્યા છે. એ પરમાત્માની કૃપા આ પરિવારમાં સદૈવને માટે બની રહે એવું પીઠ ઉપરથી ભગવાનને પ્રાર્થના કરું છું. બહુ સુંદર નિમિક્ષારણ ક્ષેત્ર નિંદ્રા કથાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. પ્રારંભમાં પ્રથમ ભક્તો મંગળાચરણ અતિ આવશ્યક છે. મહાત્મા ભાગમાં જે મંગળાચરણ કર્યું છે એમ શ્રીમદ ભાગવતના પ્રારંભમાં પણ મંગળાચરણ કર્યું. પણ મંગળાચરણ હોય કોણ? જેની સ્મૃતિ માત્ર અમંગલ ટાળીને મંગળમય જીવન બનાવી નાખે એનું મંગળાચરણ હોય. શ્રવણમ મંગલમ યસ્ય કીર્તનમ યસ્ય મંગલમ સ્મરણમ મંગલમ યસ્ય શ્રીહરિ મંગલમ ક્રિયાત. જેને ચરિત્રો સાંભળવા મંગળમય છે, ગાવા એ મંગળમય છે, જેની સ્મૃતિ મંગળમય છે, જેની પ્રત્યેક લીલા મંગળમય છે એનું મંગળાચરણ હોય. મંગલ ભવનય મંગલ એનું મંગળાચરણ હોય જેની સ્મૃતિ માત્ર અમંગલને ટાળી જીવને મંગળમય કરી નાખે. શા માટે દુનિયા વારંવાર પરમાત્માનું મંગળાચરણ કરે છે? કારણ કે પરમાત્મા સ્વયં મંગલ ભવન અમંગલ હારી, મંગલનું ભવન માને ઘર છે. સર્વે મંગળ, સર્વે સુખ, સર્વે શાંતિ એ પ્રભુના સ્વરૂપમાંથી પ્રસ્થાપિત થાય છે. માટે વારંવાર મહાપુરુષો પરમાત્માની સ્મૃતિ કરે, પ્રભુને યાદ કરે. શ્રીમદ ભાગવતના પ્રારંભમાં પણ ખૂબ સુંદર રીતે મંગળાચરણ કરવામાં આવ્યું છે. કૃપાનાથ 18,000 શ્લોક થી સભર આ ગ્રંથનું આલેખન કરવું છે, કૃપા કરો.
અદભુત મંગળાચરણ કર્યું છે. જન્માદશય તોન વયાદિ તરત ચાર્થેષ્વભિગ્ન સ્વરા તેને બ્રહ્મરદાય આદિ કવયે મોયંતિ સૂરય જન્માદ્યસ્ય જીવ પ્રાણી માત્ર વ્યાપી રહ્યા હોવા છતાંય પણ અબાધિત છે, જેને બાદ થતો નથી. આદિ કવિ એવા બ્રહ્માને પણ ચાર વેદ નું જ્ઞાન જેને પ્રદાન કર્યું છે. મોટા મોટા મહાપુરુષો પણ જે સુપ્ત અંદર મોહને પામી જાય છે, એવા હે પરમેશ્વર આપના ચરણારવિંદમાં અમારા કરોડો કરોડો વંદન હો. આપ મને સદમતિ આપો, આ ગ્રંથ એને મેં આગળ વધારી છે. અદભુત મંગળાચરણ કર્યું છે. જો શૌનક અને સુતપર્ણ વચ્ચે બહુ મોટા મોટા સંવાદો છે. શૌનક જે પ્રશ્ન કર્યો છે, એ સુતજી ઘોર કળી કાળની અંદર કલ્યાણનું સહજ સાધન કયું હોય શકે? જીવાત્માને સદમતિ પ્રગટે, કુમતિ નષ્ટ થાય એનું સાધન કયું છે? સુત જાનાશી ભદ્રમ તે ભગવાન સાત્વતામ પતિ દેવક્યામ વસુદેવશ્ચ જાતો યશ્ચ ચિકિર્સયા. સર્વાધાર પરમાત્મા શા માટે વસુદેવ ને દેવકીને ઘેરે પ્રાગટ્યને પામ્યા તો બધું જ આપ જાણો છો, તો કૃપા કરી એ ગાથા મને સંભળાવો ને. પરમાત્માના ચરિત્ર દિવ્ય ગાથા સંભળાવો, પરમાત્માના અવતારની કથા આપ મને સંભળાવો. ભગવાન આ લોકમાંથી વિદાય લીધી ત્યારે ધર્મ કોને શરણે ગયો એ ગાથા પણ મને સંભળાવો. મને સાંભળવાની ખૂબ ઈચ્છા છે. અને ભક્તો, ઈચ્છા હોય ને તો જ પ્રાપ્તિ સમ્યક થઈ શકે, વિના ઈચ્છા એ સમ્યક પ્રાપ્તિ ન થાય. તમે માર્કેટમાં જાઓ પણ ખાલી ફરવા ગયો, તમારી વસ્તુ ખરીદી જ નથી, એ વસ્તુનો માલિક પોસાય તેટલા વખાણ કરે, પોસાય તેટલી પ્રશંસા કરે, પણ તમારે ખરીદવી જ નથી તો તમે નો જ ખરીદો. સેલ્સમેન ની બુદ્ધિ તો ત્યાં કામ લાગે જ્યાં ખરીદનારો હોય. શૌનકજી ના પ્રશ્નને સાંભળીને સુતવાણી ખૂબ રાજી થયા છે. હે શૌનકજી, તમારી સદમતી પ્રગટી છે જેને કારણે તમને પરમાત્મા સંબંધી દિવ્ય દિવ્ય વાતો સાંભળવાનું મન થયું છે. પણ હે શૌનક, ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંમિતમ, હું તમને શ્રીમદ ભાગવત દિવ્ય ગાથા સંભળાવું જેની અંદર તમારા બધા જ પ્રશ્નો સમય જશે. જે શ્રીમદ ભાગવતની દિવ્ય ગાથા વેદ વ્યાસજીએ લખી છે 18,000 જેની અંદર શ્લોકો છે. જે દિવ્ય ગાથાને વેદવ્યાસજી સુખદેવજી મહારાજને ભણાવી, જે સુખદેવજીએ
એ જ ગાથા પરીક્ષિતને સંભળાવી, અને પરીક્ષિત નામ સાંભળ્યું તુરંત શૌનકે પ્રશ્ન ઉઠાવ્યો. જો શ્રોતા સાવધાન છે કે બે સાવધાન, અહીંયા તો આપણે પ્રશ્ન ઉત્તર નિત થાય એટલે ખબર ન પડે, અમે કેટલું બોલી બધી તમને ખબર પડે. સ્વામી સારું બોલ્યા, નબળું બોલ્યા, વ્યવસ્થિત બોલ્યા, ન બોલે બધી તમને ખબર પડે, પણ તમે સરખું સાંભળ્યું કે ન સાંભળ્યું અમને કાંઈ ખબર પડે નહીં. તમારો બહુ મોટો ફાયદો, અને અમારે ખબર તો બે મિનિટ મોડું થાય ને તો ફોન ઉપર સમય ક્યારે પોગો, સમય ક્યારે પોગો, અને અમારે ટાઈમ પહોંચી જવું પડે. યાર તમારે કાંઈ વાંધો નહીં, જો કાંઈ સારું નક્કી કર્યું, ચાર વાગ્યા સુધી પહેલાં પહોંચી જવું, નહીં તો અમુક અમુક તો સાત વાગ્યે કથા પૂરી થાય ને, તમને ખબર સત્યનારાયણની કથા આપણે ગામડામાં થાય, પછી એક કદી પૂરો થાય ને એટલે ઝાલ બેલ વાગે, તો ઓટે બેઠા બેઠા કેટલા કેટલા પૂરા થયા કંઈ ખબર ન રહી, તો ત્રણ પૂરા થયા તો હવે એક પૂરો થઈ જવા દે છે, ચાર પૂરા થાય ને પાંચમાનો પ્રારંભ થાય એટલે પછી રોકાવ પગી જાય, પરસાદ લેવો પહોંચી જાય, એટલે શ્રોતાને ફાયદા બહુ. પણ સાવધાન સાવધાન શ્રોતા હોય, શૌનક જીતો સાવધાન શ્રોતા. એક અદભુત પ્રશ્ન ઉઠાયો, આપ એમ કહો છો કે સુખદેવજી મહારાજે પરીક્ષિત મહારાજાને દિવ્ય ગાથા સંભળાવી હતી, કથમ પાનવી યશ્ય રાજર્ષેર મુનિના સહ સંવાદ સંભૂતાત યત્રશામ સાતુતિ શ્રુતિ. આપ મને એ કહો, આ સુખદેવજી મહારાજ અને પરીક્ષિતની વચ્ચે સંવાદ કેમ થયો, આ કથા થઈ કેમ, આ કથા શા માટે કહેવામાં આવી, એ ગાથા મારે સાંભળીશ માટે કૃપા કરીને કથા મને કહો. સુદ પુરાણે બોલ્યા છે, શૌનકજી એ કથા હું તમને જરૂર સંભળાવીશ કે સુખદેવજી મહારાજ અને પરીક્ષિતની વચ્ચે સંવાદ કેમ થયો, પણ એના પહેલા આ શ્રીમદ ભાગવતની ઉત્પત્તિ કેમ થઈ એ દિવ્ય ગાથાઓ તમને સંભળાવું, તમે સાંભળવા માટે સાવધાન બનો. ભક્તો એક વાત તમને કહું, આપણે એક સેશન કથા છે એટલે હું વિશેષ ભાગવત ઉપર ચાલીશ, થોડું ઘણું તમને જ્ઞાન થાય, હું બીજી બહુ ફિલોસોફીની બહુ વાત નહીં કરું, કારણ કે મને ફિલોસોફીની ખબર પડે, એના કરતાં મારા સૌજીભાઈ દહ ગણી જાય ખબર પડે, એટલે મારે બહુ વાતો નથી કરવી, પણ તમને ઘણી ખબર નથી, કારણ કે આજના યુગમાં ભક્તો, હમણાં મારે ભુવનેશ્વર કથા હતી દિવાળ પહેલા જ, તો યજમાનજી હતા એ મારી સાથે ગાડીમાં આવતા, મને કે સ્વામી સાચું કહીએ ને તો અમારી એડીના જે યુવાનો છે એને રામ કોણ છે, કૃષ્ણ કોણ છે, સ્વામિનારાયણ કોણ છે, શ્રીમદ ભાગવત શું છે, રામાયણ શું છે, સત્સંગજી શું છે, એની જાજી કોઈ ગતાગમ નથી, ઉપર ઉપર એટલું જાણે કોઈ રામ અને કૃષ્ણ કે સ્વામિનારાયણ કઈ થઈ ગયા એમ, પણ ઊંડાણમાં ઉતર્યા નથી. અને ભક્તો યાદ રાખજો, ઊંડાણ વિના દેશકાળના વાયરાઓ તમને ધરાશે કે ના, બહુ દેશકાળો હોય છે જ્યાં ઊંડાણ ન હોય, જે બિલ્ડિંગના કોલમ ઊંડા ન હોય, જરાક ધરતીકંપનો આંચકો આવે એટલે તરત ધરાશે બિલ્ડિંગ થાય, ભલે ગમે તેટલું શ્રેષ્ઠ દેખાતું હોય, એના રંગ રોગાન બધું જ બરાબર હોય, પણ એના કોલમ એનું ફાઉન્ડેશન મજબૂત જો ન હોય તો એને ધરાશે થતા વાર ન લાગે. એમ ભક્તો, આપણી સંસ્કૃતિના, આપણા સનાતન ધર્મના ફાઉન્ડેશન જો આપણી પાસે મજબૂત નહીં હોય ને, તો પશ્ચિમના વાતાવરણના એ ભૂકંપો આપણને ધરાશે કરી નાખશે, જ્યારે વાર નહીં લાગે. માટે મારે વિશેષ ને વિશેષ ભક્તો, આ ગ્રંથને ન્યાય મળે, તમને પણ આમાં કંઈક જાણવા મળે એવી જ વાતો કરવી છે, જે તમે ઘણું બધું નહીં જાણતા હોવ. બહુ અદ્ભુત પ્રશ્ન છે કે આપ મને સુખદેવજી મહારાજ પરીક્ષિતની વચ્ચેનો સંવાદ કેમ થયો કહો. સુદ પુરાણે બોલ્યા છે, શૌનકજી જરૂર તમને કહીશ, પણ એના પહેલા આ શ્રીમદ ભાગવતની ઉત્પત્તિ કેમ થઈ એ કથા હું તમને કહું, તમે સાંભળો. એકવાર ઘટના ઘટી, એક વેદના ચાર વિભાગ કરનારા વેદવ્યાસજી સરસ્વતીને કિનારે ઉદાસ બેઠા, મનોમાં વિચાર કરી રહ્યા હતા, મેં કેટલા કેટલા સરસ સરસ કાર્યો કર્યા, એક વેદના ચાર વિભાગ કર્યા, સત્તર સત્તર પુરાણોની રચના કરી, તેમ છતાંય મારા દિલમાં અશાંતિ કેમ હશે, અશાંતિનું કારણ શું છે, અશાંતિ શોધી રહ્યા છે. અને ભક્તો યાદ રાખજો, જીવનની અંદર સુખ દુઃખ તો સામાન્ય વ્યક્તિને આવે, મહાપુરુષોને પણ આવે, પણ બંનેની વિચારધારામાં ફરક હોય છે. સામાન્ય વ્યક્તિ મને દુઃખ કોણે મોકલ્યું એને પતાવી દઉં, આ વિચારધારા ધરાવે છે, જ્યારે મહાપુરુષો દુઃખ આવ્યું ક્યાંથી એને પતાવી દઉં, આટલી વિચારધારામાં ડિફરન્સ છે. વેદવ્યાસજી આજ ઊંડા ઉતરી ગયા છે વિચારમાં, દુઃખ આવ્યું કેમ, આટલી બધી રચના કર્યા પછી મારું મન અશાંત કેમ છે, મને ટાઢું કેમ નથી થતું. અને ભક્તો એક વાત યાદ રાખશો, તમે કાર્ય સારું કરો છો કે નરસું કરો છો એ દુનિયાને પૂછવાની આવશ્યકતા નથી. મારા શબ્દો સમજો,
જગત પાસેનું રિઝલ્ટ લેવાની કોઈ જરૂર નથી. અને જગત રિઝલ્ટ આપે સાચું હશે કેમ એ પણ મોટો પ્રશ્ન રહેશે. આજકાલ તો ભલામણા બોર્ડના રિઝલ્ટો વેચાતા મળતા હોય તો પછી બીજાની ક્યાં વાત કરે. જગતના રિઝલ્ટથી તમે નિર્ણય નહીં કરી નાખતા કે મારી વાત સાચી છે ખોટી છે. તમે ખુદના દિલને પૂછજો બાપ, ખુદના દિલને પૂછજો. તમારું દિલ તમને જે રિપોર્ટ આપે એ સહી હોઈ શકે. અને અને મહાપુરુષો સદૈવને માટે પોતાના દિલને પૂછતા હોય છે. અને ભક્તો ભગવાનને પ્રાર્થના પણ એ જ કરશો, હે માલિક પ્રભુ મને થાજે વો અનુકૂળ, પ્રભુ મને થાજે વો અનુકૂળ, થાજે વો અનુકૂળ, જેથી મને સુજે મારી ભૂલ, પ્રભુ મને થાજે વો અનુકૂળ, જે થાજે વો પરાશરજી પુત્ર વેદ વ્યાસ વિચારમાં ઊંડા ઉતરેલા છે. એ જ વખતે ત્યાં નારદજીનું આગમન થયું છે. નારદજીને આવેલા જોતાની સાથે વેદ વ્યાસજી પ્રેમથી બોલાવે, પધારો નારદ પધારો. નારજી પ્રશ્ન ઉઠાવ્યો છે, પારાશર્ય મહાભાગ ભવતઃ પચિદાત્મનામ પરિતુષ્યતિ શારીરી આત્મમાનસ એવવા. હે પરાશર પુત્ર, તમે મનથી અને શરીરથી, તમારું મન અને શરીર એના માધ્યમથી આત્મા તૃપ્ત તો છે ને, તમે મોજમાં તો છો ને. ભક્તો સામાન્ય વ્યક્તિ માત્ર શરીરનું પૂછે, નારજી તો મહાપુરુષ છે. મન અને શરીરના માધ્યમથી તમારો આત્મા તૃપ્ત તો છે ને, આનંદમાં તો છે ને. વેદ વ્યાસજીની આંખ ભીની થઈ છે, હજુ થોડું ગળું ખેંચાય છે. વેદ વ્યાસજીની આંખ ભીની થઈ છે.
નારદ તમે બધું જાણો છો તેમ છતાં પૂછો છો એટલે કહું છું, ખબર નહીં હું શોધું છું પણ મને જડતું નથી. મેં મારા જીવનની અંદર શ્રેષ્ઠ શ્રેષ્ઠ કાર્યોના નિર્માણો કર્યા પછી દિલ અશાંત કેમ છે? આપ રસ્તો દેખાડો, આપ મને કહો મારી અશાંતિનું કારણ શું હોઈ શકે. અને એ વખતે નારદજી બહુ સરસ બોલ્યા છે, પરાશર પુત્ર સાંભળો, યથા ધર્મદ્ય ચાર્થા મુનિવર્યાનું કીર્તિતા ન તથા વાસુદેવશ્ચ મહિમાયનુ વર્ણિતા. તેમ બધી અદભુત અદભુત રચનાઓ કરી છે પણ ભલે એક વેદના ચાર વિભાગ કર્યા, ભલે સત્તર સત્તર પુરાણો રચ્યા, પણ જેટલો જોઈએ તેટલો પરમાત્માનો મહિમા તમે પીરશો નથી. પ્રભુના મહિમાથી સબર કોઈ સત્સાથે રચના કરી નથી. તમારી જે કાંઈ રચના છે એને જે કોઈ સાંભળે એને આનંદ થાય પણ પરમ શાંતિની અનુભૂતિ ન થાય. ભક્તો મહાભારત તમે વાંચો તો આનંદ થાય, પરમ શાંતિ ન થાય, કોકને બાંધવાનું મન થાય. આપી જે રચના કરી છે એને એને એ મીઠી મીઠી જરૂર લાગે, સાંભળતા આનંદ આવે, વાંચતા આનંદ આવે, પણ પરમ શાંતિ ન થાય તો આપણે આપણી જે રચના એનાથી શાંતિ ન થાય, જે વાંચે ને શાંતિ ન થાય, આપણને કદી શાંતિ ન થાય. માટે આપ ભગવાનના મહિમાથી સબર એવા શ્રીમદ ભાગવતની રચના કરો. નારજીના કહેવાથી વેદ વ્યાજ્ય કલમ ઉઠાવે. ભક્તો યાદ રાખજો, આપણા જીવનનું શ્રેય ઠાકોરજી કોઈને કોઈને મિશ બનાવી, નિમિત્ત બનાવી અને ક્યારેક અદભુત બતાવી દેતા હોય છે, જે આપણને પરમ પદ સુધી પહોંચાડી દે. એવા અનેક ઇતિહાસો તમને જોવા મળશે. સામાન્ય વ્યક્તિ પણ ક્યારેક એક નાની ટકોરથી મહાપુરુષ સંજ્ઞાને પ્રાપ્ત કરી લે. તુલસીદાસ જેવી ઊંચાઈને પામેલા મહાપુરુષને પણ એની પત્નીએ, તમે કલ્પના કરો, એની પત્નીએ રસ્તો દેખાડ્યો. તમે જે પ્રેમ આરંભ કર્યો એ પ્રેમ તમે પ્રભુ રાઘવમાં કરો, બેડો પાર થઈ જશે. એક પત્નીનું વચન. અને ભક્તો આત્મશ્રય કરો વચન કોણ કહે છે એની સાથે મતલબ નહીં, યાદ રાખો. એની જે છો કોણ કહે છે, એ શું કહે છે એની સામે જોઈએ. કોણ કહે છે જોશો, પૂર્વગ્રહ બંધાણો હશે તો સોનાની વાત હશે, પણ તમને પૂર્વગ્રહ હશે તો એની તેમ વાત માનશો નહીં, સ્વીકારશો નહીં. એટલે કોણ કહે છે એને કરતા શું કહે છે બહુ મહત્વનું છે. તુલસીદાસજી વાતને સ્વીકારી તો એક સામાન્ય તળશ્યામાંથી બાપ તુલસીદાસ હો ગયે. સ્વયં તો તેરા હજારોના તારણ હાર બની ગયા, હજારોના તારણ હાર બની ગયા. એક ફેરી છે ને ગોકળીને હીરો મળ્યો, હીરો હીરો હાથમાં લીધો, મનમાં થયો આવડો મોટો હીરો, આટલો મોટો, આ કાચ કઈક જુદો છે એમ, અને એની મારે તપાસ કરવી પડે. હીરાને લઈને માર્કેટમાં, પણ માર્કેટમાં હીરાને કોઈ સમજતું નહોતું. બધે કીધું ભાઈ જો અમે તો છે ને શાક બકલો વેચી જાણીએ, અમને આ પાણમ કઈ ખબર ન પડે, માટે તો અમારી પાસે લઈ જા. બધાની પાસે ફેરવતા ફેરવતો એક બજારમાં જબરજસ્ત ઝવેરીની દુકાન હતી, એની પાસે લઈ ગયો. એને હીરો લીધો હાથમાં, આ હીરો ઓળખી ગયો, હીરો આ તો લાખો કરોડોની કિંમતનો હીરો, પણ આને હું કહીશ કે હીરો છે તો મળો મને આપશે નહીં. એટલે એ ઝવેરીએ એ જે હીરો હતો ને હાથમાં લઈને બજારમાં ફેંકી દીધો અને એમ કીધું આવા નાવા હું પાણા લઈને અહીં ધોરી આવ્યો છું. અને હીરાને જ્યારે માર્કેટમાં બજારમાં ફેંકી દીધો, હીરો ફૂટી ગયો, હીરો ફૂટી ગયો. અને હીરાના મોઢામાંથી શબ્દ નીકળ્યા, આ ગોખલીએ મને ગમે ત્યાં ફેર્યો હતો અને મને દુઃખ નહોતું, પણ તારા જેવો ઝવેરી, તારા જેવો ઝવેરી જાણે છે મારું મૂલ્યાંકન અને તું મને બજારમાં ફેંકી દે એ મારથી સહન ન થયું, માટે હું ફૂટી ગયો. મારો દ્રષ્ટાંત તમને સમજાય? શુદ્ધ પુરાણ કહે છે શૌનકજી, વેદ વ્યાસજી એને વાત સમજાણે છે. નારજી બહુ સરસ બોલ્યા છે, હે પરાશર પુત્ર, તમે પરમાત્માના મહિમાથી સબર શ્રીમદ ભાગવતની રચના કરો. એ જીજે સાંભળશે ને પરમ શાંતિની અનુભૂતિ થશે. સત્સંગથી પરમ શાંતિની અનુભૂતિ થાય છે. સત્સંગ વ્યક્તિને બહુ મોટી ઊંચાઈ આપે છે. સાંભળો, એક દાડો વેદ બ્રાહ્મણની દાસનો દીકરો હતો, પણ સંતોની પાસે મેં સત્સંગનું શ્રવણ કર્યું અને શ્રવણ કરવા માત્રથી આજુ ભગવાનનું મન બની ગયો છું. માટે આપ પણ
હજારો લોકો સત્સંગ કરી જીવનને ધન્ય દિવ્ય બનાવી શકે એટલા માટે આપ શ્રીમદ ભાગવતની રચના કરો. આટલું કહી નારદજી ત્યાંથી વિદાય લીધી છે. અને સદપુરાણી કહે વેદવ્યાજી કલમ ઉઠાવી પ્રભુને યાદ કરી 18,000 શ્લોકથી સબર શ્રીમદ ભાગવતની રચના કરી. રચના તો થઈ ગઈ પણ મનમાં વિચાર કર્યો કોનો પ્રચાર કોણ કરશે. આ શ્રીમદ ભાગવત મહાન છે પણ એની મહાનતાને દુનિયા સુધી પહોંચાડશે કોણ? ભક્તો અમુક જ્ઞાન મહાન હોય પણ કોઈ પહોંચાડ ન રહો જોઈએ. સ્વામી રામકૃષ્ણજીની પાસે અદ્ભુત જ્ઞાન હતું પણ એ જ્ઞાન પથરાયું ત્યારે એ પાથરનારા સ્વામી વિવેકાનંદજી મળ્યા ત્યારે. જમીન સારી હોય પણ સારી ખેતી કરનાર ન મળે ત્યાં સુધી સારી જમીનમાંથી પણ મબલક પાક ના આવે. વેદવ્યાસજી મનમાં વિચાર કર્યો મેં અદ્ભુત રચના તો કરી પણ એનો પ્રચાર કોણ કરશે? ઘણા બધાને પૂછ્યું એમાં બધાનો એક જ મત પડ્યો કે તમારા પુત્ર સુખદેવજી જ આનો પ્રચાર કરી શકે. પણ એ તો આત્મને રમણ કરનારા પુરુષ છે, એ કેવી રીતે શક્ય બનશે? આપ આ શ્રીમદ ભાગવતના અમુક શ્લોકોને સંભળાવો, સાંભળતાની સાથેનું મન ખેંચાશે. બહુ વિસ્તારવાળી ગાથા છે. વેદવ્યાસજીએ પોતાના શિષ્યને 4 શ્લોક કંઠસ્થ કરાવી જંગલમાં મોકલ્યા. જીજી એ સુખદેવજી મહારાજ રહેતા હતા. એ શ્લોકો સાંભળતાની સાથે સુખદેવજી મહારાજ ખેંચાયા અને ખેંચાયા. સુખદેવજી કહ્યું છે કે આપ 18 શ્લોક બોલો, આખા બોલો ને, બહુ મધુર શ્લોકો છે. અને એ વખતે એ તમામ શિષ્યો કીધું તમારા આખા સાંભળ, અમારી સાથે ચાલો, તમારા પિતાની પાસે એવા 4 ની 18,000 શ્લોકો છે. અને સુખદેવજી મહારાજ આવ્યા, 18,000 શ્લોકથી સબર શ્રીમદ ભાગવત એનું શ્રવણ કર્યું. શૌનકજી પ્રશ્ન કર્યો, સવય નિવૃત્તિ નિરતય સર્વતોપેક્ષકો મુને કશ્યવા બૃહતિ મે તમ આત્મા રામ સંભ્યસત. આપ એ અમને કહો આત્મને રમણ કરનારા એવા મહાપુરુષ સુખદેવજી મહારાજ 18,000 શ્લોકથી સબર શ્રીમદ ભાગવતને ભણ્યા કેમ? આત્માના સુખની અંદર ડૂબેલી વ્યક્તિને આ સાંભળવાનું મન કેમ થયું? સુતપ્રણે અદ્ભુત ઉત્તર આપ્યો, શૌનક સાંભળો, આત્મરામશ્ચ મુનિયો નિર્ગ્રંથાપ્યુ ક્રમે કુર્વંતિ હેતુ કિમ ભક્તિ ઇથમ ભૂત ગુણ હરિહિ. હે શૌનક, પરમાત્માના સુખની શું વાત કરો? આત્માનો જે આનંદ છે એના કરતા પરમાત્માનો આનંદ અબજોગણો અધિક છે, અબજોગણો અધિક છે. જેને કારણે સુખદેવજી મહારાજે આત્મરમણને છોડી દઈ અને શ્રીમદ ભાગવત એનું ગ્રહણ કર્યું. જે શ્રીમદ ભાગવતને સુખદેવજી મહારાજે પરીક્ષિત મહારાજાને સંભળાયું હતું. સાંભળો, હું તમને પરીક્ષિતના જન્મની ગાથા કહું. હે શૌનક, એક ફેરી મહાભારતનું ભયંકર યુદ્ધ સર્જાયું જેની અંદર 18 દિવસને અંતે કૌરવનો પરાજય થયો, પાંડવોનો ભવ્ય વિજય થયો. હજારોની સંખ્યામાં યુદ્ધના રણ મેદાનમાં કૌરવ સહિત ધરાશય થયેલા વીરો પડ્યા હતા. અશ્વત્થામાના મનમાં વિચાર થયો, બધા તો મોતને ઘાટ ઉતર્યા પણ મારો મિત્ર દુર્યોધન ક્યાં મરાયો છે? તપાસ તો કરું, કમસે કમ એનો અગ્નિ સંસ્કાર તો કરું. આમ વિચાર કરી અશ્વત્થામા રણ મેદાનમાં દુર્યોધન શોધતો હતો. એ લથપથતી ખૂનથી ધરતી હતી જે એની અંદર આગળ વધતા વધતા એને કોઈના હુંકારા સાંભળ્યા. એ બધા દ્રષ્ટિ નાખી તો મોતને વાટે જીવતા દુર્યોધનને જોયો છે. દુર્યોધનને પાંચજને કહ્યું છે, મિત્ર, હજુ તારા દેહમાંથી પ્રાણ નથી નીકળ્યો, હજુ તું જીવંત છે. દુર્યોધનના મુખમાંથી શબ્દો નીકળ્યા, અશ્વત્થામા, જ્યાં સુધી 5 પાંડવો પૃથ્વી પર હોય ત્યાં સુધી મારા દેહમાંથી પ્રાણ નીકળી ન શકે. 5 પાંડવો મોત પામે પછી જ મારું મૃત્યુ થાય. અને મિત્રના દુઃખથી દુઃખી બનેલા અશ્વત્થામે વચન આપ્યું, જા મિત્રો, તને વચન આપું છું, 5 પાંડવોને હું ધરાશય કરીશ, એને મોતને ઘાટ ઉતારીશ. પ્રતિજ્ઞા લીધી છે. વહેતા લોહીની અંદર પોતાનો અંગૂઠો બોળ્યો, અંગૂઠો બોળી કપાળમાં તિલક કર્યું છે, પ્રતિજ્ઞાબદ્ધ બનું છું, 5 પાંડવોના મસ્તક ધરથી હેઠા ઉતારીશ. અને પ્રતિજ્ઞા કરી અશ્વત્થામાં પાંડવોની છાવણીમાં ગયો છે. ભક્તો યાદ રાખજો, જીવનની અંદર ક્યારે સુખ દુઃખમાં પલટાઈ જાય કાંઈ નક્કી નથી. સુખને દુઃખમાં ન પલટવા દેવું હોય ને તો સદૈવને માટે કનેક્શન ભગવાનની સાથે રાખજો. ભૂલતાની આજ જો પાંડવોને પરમાત્માની સાથે કનેક્શન ન હોત તો 18 દિવસની અંતે પાંડવોનો ભવ્ય વિજય થયો હતો, પણ ઘડીના છઠ્ઠા ભાગમાં
એ પરાજયમાં પલટાયા. જો પરમાત્માની સાથે છોડો જોઈન્ટ ન હોત તો. અશ્વત્થામા પાંડવોની છાવણીમાં આવી રહ્યો છે, પાંચે પાંડવો ઘસઘસાટ ઊંઘી રહ્યા છે. દ્વારકાધીશને ખબર પડી, દ્વારકાધીશ દોડતા પહોંચ્યા છે અને પાંચે પાંડવોને જાગૃત કર્યા છે. અર્જુન, યુધિષ્ઠિર, ચાલો આપણે જરા ફરવા જાઉં. પાંચે પાંડવો જાગૃત બન્યા, ભગવાનની સાથે ચાલતા થયા. પ્રશ્ન ન કર્યો, કૃપાનાથ અત્યારે અડધી રાતે કઈ બાજુ, શા માટે? કોઈ પ્રશ્ન નહીં. પાંડવો પાંચે પ્રભુની સાથે ચાલતા થયા. આ બાજુ અશ્વત્થામા યુદ્ધની છાવણી અંદર પ્રવેશ કર્યો. દ્રૌપદીજીના પાંચે પુત્રો સૂતા હતા. એના મનમાં એમ છે, પાંચે પાંડવો છે, બિલકુલ પાંચે પાંડવો જો એના મુખારવિંદ છે. થોડો અંધકાર પથરાયેલો છે, સ્પષ્ટ સમજી ન શક્યો અશ્વત્થામા કે આ પાંચ પાંડવો નથી પણ દ્રૌપદીના પાંચે પુત્રો છે. મોહાંત બનેલા અશ્વત્થામાએ ખડક કાઢ્યો છે અને પાંચે બાળકોના ધડથી મસ્તક અલગ કરી નાખ્યા છે. પાંચે દ્રૌપદીના બાળકોના માથા લઈ અને ત્યાંથી ભાગ્યો છે. આ ઘટના દ્રૌપદી જોઈ ગયા, ચીસ નાખી છે. અને દ્રૌપદીની ચીસ સાંભળતાની સાથે અર્જુનજીના મોઢામાં શબ્દ નીકળ્યા, માલિક માનો ન માનો પણ આ દ્રૌપદીનો નાદ છે. લાગે છે છાવણીમાં કાંઈ ઉપાધિ આવી હોય. દોડતા દોડતા દ્વારકાધીશની સાથે અર્જુન છાવણીમાં આવ્યા છે. આવીને જોયું, પાંચેય પુત્રો મૃત્યુશય પર સૂતા છે. અહીંયા ફાળ દ્રૌપદીજી રુદન કરી રહ્યા છે. પ્રશ્ન કર્યો છે, દેવી અમારા પાંચે પુત્ર દિશા કોને કરી? અશ્વત્થામાએ. અને અર્જુનના લોચન લાલ થયા છે. દેવી જલ્દી બતાવો, એ અશ્વત્થામા ગયો કઈ દિશાએ? અને પશ્ચિમ દિશામાં એ અશ્વત્થામા ગયો. શબ્દ સાંભળતાની સાથે ક્રોધાયમાન બનેલા અર્જુનના મુખમાંથી શબ્દ, હે દ્વારકેશ, આજે મહાભારત યુદ્ધ વિરામ નથી પામ્યું, રસ તૈયાર કરો. દ્વારકાધીશે રથ તૈયાર કર્યો છે, રથ હાજર થયો. અર્જુને સ્લાંગ મારી રથની અંદર પ્રવેશ કર્યો. માથામાં અનેક પ્રકારના બાણાને ભેળવ્યા છે, હાથમાં ગાંડિવલ લીધું છે. પશ્ચિમની દિશામાં તમે રથને દોડાવો. આ બાજુ પાંચે દ્રૌપદીના બાળકો લઈ અશ્વથામાં દોડતો દોડતો દુર્યોધનની પાસે લીજે મિત્ર. દુર્યોધન પાંચે બાળકોના મસ્તક પર હાથ દબાવીને બોલ્યો છે, અશ્વત્થામાએ તે બહુ મોટી ભૂલ કરી છે. આ પાંચ પાંડવો નથી, આ દ્રૌપદીના પાંચે દીકરાઓ છે. જબર ભૂલ કરી છે અશ્વત્થામા, તું ભાગી જા. એ તો સાંભળ, અર્જુનને ખબર પડશે, અર્જુન આવશે, તને જાનથી મારી દઉં. હજુ તો દુર્યોધન ભલામણ કરતો હોય, ત્યાં તો દૂરથી આવતા રથનો અવાજ સંભળાયો. આકાશમાં ધૂળ ઉડી રહી છે. દુર્યોધનના મોઢામાંથી શબ્દને ભાગી જા મિત્ર, દુર્યોધન અર્જુન આવી રહ્યો. અશ્વત્થામા ભાગ્યો. અશ્વત્થામાને ભાગતો જોતાની સાથે અર્જુને કહ્યું છે, દ્વારકેશ પહેલી બાજુ રથ દોડાવો. પાછળ રથ દોડાયો. રથ જ્યારે નિકટમાં આવ્યો, અશ્વત્થામાને મનમાં થયો, હવે નહીં બચાય. અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું છે, સામે અર્જુને પણ બ્રહ્માસ્ત્ર છોડ્યું. બંને બ્રહ્માસ્ત્ર જ્યારે છૂટ્યા ત્યારે આકાશમાં કડાકાઓ થવા લાગ્યા, આકાશમાંથી અગ્નિનો વરસાદ થવા લાગ્યો. દ્વારકાધીશના મનમાં એમ થયું, હમણાં જાણે ધરતીનો વિનાશ સર્જાઈ જશે. બંને બ્રહ્માસ્ત્રોને પરાસ્ત કર્યા છે. અને બ્રહ્માસ્ત્ર જ્યારે પરાસ્ત થયું, અશ્વત્થામા ભયભીત બન્યો. ભયભીત બનેલા અશ્વત્થામાએ હાથ જોડે, ભાષ્યાપ બને મારીશ નહીં, પણ દ્વારકાધીશે આજ્ઞા કરી પતાવી દે. અર્જુને કહ્યું છે કે હવે દ્રૌપદીજી એમ કેશ એમ કરશું એમ કહી અશ્વત્થામાને બાંધી દ્રૌપદીજીની પાસે લાવ્યા છે. લે દેવી, તારા પુત્રો મારનારો. પણ અશ્વત્થામા હાથ જોડીને કરી કરી રહ્યો, ભાષાપ તમારી ગાય, તમારો કૂતરો, દ્રૌપદીજી મને જીવન દાન આપો. દ્રૌપદીજીને દયા આવી છે અને દ્રૌપદીજીએ અર્જુનને કહ્યું છે, પતિદેવ છોડી દીજે. પણ દેવી,
આ તો તમારા પુત્રનો મારનારો છે, મને ખબર છે પતિદેવ, મારા પુત્રનો મારનારો છે, પણ આને મારવાથી મૃત્યુ પામેલા મારા પુત્રો મને પાછા નહીં મળે. અને સાંભળો, પુત્ર ગયા પછી માની શું સ્થિતિઓને આપ સમજી ન શકો, આપ તો બાપનું દિલ છો, એના માટે માં થવું પડે. માને ખબર હોય પુત્ર વિના માની શું સ્થિતિ હોય, માટે મહેરબાની કરી આપ એને મારશો નહીં. અને સાંભળો પતિદેવ, તમે ઘણી ફેરીઓ એમ કહેતા કે જ્યારે ધૃતરાષ્ટ્રમાંને ધિકારીને કાઢી મૂક્યા એ વખતે ગુરુ દ્રોણે અમને પોતાના ત્યાં રાખ્યા હતા, અને ગૌતમીને એમ કહ્યું હતું, દેવી આજથી તમારે એક પુત્ર નહીં છ છ પુત્ર છે, માનજો. એક અશ્વથામાના પાંચ પાંડવો પોતાના મોઢામાંથી કોળિયા કાઢી કાઢીને અમને ખવડાવ્યા હતા, તમે જ કહેતા હતા. અને પતિદેવ, આજે માં ગૌતમીને જ્યારે ખબર પડશે કે મારા પુત્રને અર્જુને માર્યો છે, એને કેટલું બધું દુઃખ થશે, માટે મારી વિનંતી છે આપ એને મારો નહીં. દ્વારકાધીશે કીધું, ના, મારી જ નાખી. છેવટે મૃત્યુદંડ નહીં દેતા, બાણ છોડી અને માથાનો મણી ઉતાર લીધો છે. અશ્વત્થામા પણ બોલ્યો છે, આના કરતા મારી નાખ્યો તો સારું હતું. અને સુખદેવજી મહારાજ શુદ્ધ પુરાણી બોલે છે, શૌનકજી પ્રભુનું વચન પણ માન્ય કર્યું, દ્રૌપદીજીને પણ રાજી કરી, એવી રીતે કળાથી બાણ છોડ્યું, માથા પરનો મણી ઉતાર્યો. અશ્વત્થામા બોલ્યો, આના કરતા મને મારી નાખ્યો તો સારું હતું. એટલે મૃત્યુદંડ સમાન બની ગયું અને જીવતદાન પણ આપ્યું. શુદ્ધ પુરાણી કહે શૌનકજી, ત્યારબાદ ત્રણ યશોમેધજી મોટા યજ્ઞો કરાવ્યા છે. દ્વારકાધીશ ફરીને દ્વારકા જવાની જે તૈયારી કરતો એ જ વખતે અશ્વત્થામાના મનમાં વિચાર થયો કે ભલે હું પાંચ પાંડવોને ન મારી શક્યો, પણ એક કામ કરું, પાંડવોનો વંશ ન રહેવા દઉં. ભક્તો યાદ રાખજો, શ્રુતનું એક વાક્ય છે, દાતાર વ્યક્તિ કેટલું દાન કરીને કોઈ હદ હોતી નથી, સજ્જન વ્યક્તિ કેટલી ખાનદાની દાખવે, સજ્જનતા દાખવે, એની કોઈ હદ હોતી નથી. શરીર વ્યક્તિ જરૂર પડે માં ભૌમકાને માટે, કોઈ અબળા નારીને માટે, ગાયો આદિકના સંરક્ષણ કરવા માટે ત્યારે કેટલી શરીરતા વાપરે, એની પણ કોઈ હદ હોતી નથી. વિદ્વાન પુરુષના મુખમાંથી કેવા અદ્ભુત અદ્ભુત શબ્દો નીકળે, એની પણ કોઈ હદ હોતી નથી. એમ નીચ વ્યક્તિ કેટલી હદે નીચે ઉતરી જાય, એની પણ કોઈ હદ હોતી, એની પણ કોઈ હદ હોતી નથી. આજે અશ્વત્થામા નીચ છે, એટલી હદે વિચાર કર્યો કે પાંડવોને ભલે મારી ન શક્યો, પણ પાંડવોના વંશનો નિકંદન કરી નાખું, પાંડવોમાંથી કોઈ બાળક બચવા પામ્યું નથી, માત્ર માત્ર અભિમન્યુની પત્ની ઉત્તરાની ઉદરની અંદર એક બાળક પોષાયું છે, એને પતાવી દઉં, એને મારી નાખું, પાંડવોનો વંશ નાશ પામી જાય, પાંડવો આપોઆપ નાશ પામી જશે. આમ નિર્ધાર કરી અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. એ બ્રહ્માસ્ત્ર જ્યારે ઉત્તરા નજીક આવ્યું છે, ભયભીત બનેલા ઉત્તરા દોડતા દોડતા દ્વારકાધીશની પાસે ગયા, દ્વારકેશ મુજે બચા લીજે, મુજે બચા લીજે. દ્વારકાધીશને ખ્યાલ આવ્યો છે અશ્વથામે બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. દ્વારકાધીશે સુદર્શન ચક્ર છોડી ઉત્તરાના ઉદરની અંદર પોષાતા બાળકનું સંરક્ષણ કર્યું છે. અને ભક્તો, ચારે બાજુથી આપત્તિ જ્યારે ઘેરી વળે ત્યારે માત્ર ને માત્ર પ્રભુ જ રક્ષણ આપી શકે. બાપ, માત્ર ને માત્ર પ્રભુ રક્ષણ આપી શકે. ઉત્તરાને બાળકનું સંરક્ષણ થયું છે. ઉત્તરાનો અંત થયો. દ્વારકાધીશ જ્યારે દ્વારકા જવા માટે તૈયાર થયા છે, માં કુંતાજી આડા ફેર્યા છે. માં કુંતાએ વિનંતી કરી છે, કૃપાનાથ આપ અમને છોડીને ન જાઓ. કુંતાજી અદ્ભુત સ્તુતિ કરતા કહ્યું છે, માલિક વિશાલ મહાગ્ને પુરુષાદર્શન દશ સહાયા વનવાસ કૃષત વિશાલ મહાગ્ને પુરુષાદ દર્શના દશ સહાયા વનવાસ કૃષત મૃધે મૃધે રડી પડ્યા છે. હે દ્વારકેશ, આપત્તિ વિપત્તિ વારંવાર આપે અમને સહાય કરી છે,
હવે સુખના દાડા આવ્યા ત્યારે આપ અમને છોડીને જવા તૈયાર થયા? માલિક કેવી કેવી આપત્તિમાં આપ સાથે રહ્યા? વિશાન મહાગ્ને પુરુષા દર્શના દસત સભાયા વનવાસ કૃષ્ણત. જુગારની બાજીમાં અમે સર્વસ્વ હારી ચૂક્યા હતા ત્યારે દ્રૌપદીની લાજ આપે જ રાખી હતી. લાક્ષાગૃહ ની અંદર કરો અમને સળગાવી નાખવા માટે તૈયાર થયા હતા ત્યારે આપે જ અમારી રક્ષા કરી હતી. વની ગહેરી વાટની અંદર દુર્વાસાના શાપ થકી આપે જ અમારી રક્ષા કરી. અને હમણાં જ અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી ઉત્તરાના ગર્ભની આપે જ રક્ષા કરી. માટે કૃપા કરો, આપ અમને છોડીને ન જાઓ. હજુ તો ભાઈઓને મારવાનો શોખ યુધિષ્ઠિરનો ટળ્યો નથી, તો કૃપા કરી આપ યુધિષ્ઠિરને સમજાવો, આપ અમને છોડી ન જાઓ, આપ તમારે જીવન પ્રાણ છો. ભક્તો, એ બધાએ પ્રભુમાં અઢળક પ્રેમ કર્યો હતો, એવો પ્રેમ બાંધ્યો હતો પ્રભુથી, એને અધિક કશું હતું નહીં. ગોકુળ છોડીને જયારે ભગવાન દ્વારકાધીશ મથુરા જવા તૈયાર થયા ત્યારે એ ગોપીઓ ધા પોકારી પોકારી રડતી હતી. સ્વામિનારાયણ સંપ્રદાયનો અદભુત ઇતિહાસ. ભગવાન સ્વામિનારાયણ ગઢપુર આવ્યા. આપણું ગામ એ ગઢપુર દેશ તાબાનું છે. ગઢપુર પધાર્યા, પુષ્પદોલોત્સવ કરાવ્યો, શરદ પૂર્ણિમાનો મહોત્સવ કરાવ્યો, અને ત્યારબાદ રજા માગી. દાદા ખાચર, એવલ બાપુ, લાડુબા, જીવબા, આપ અમને રજા આપો, અમે અહીંથી વિદાય લઈએ. અને એ વખતે એભલ બાપુનો પરિવાર બોલ્યા છે, કૃપાનાથ માલિક, આપનો વિયોગ અમે સહન કેમ કરી શકીએ, અને તેમ છતાં આપે દેશાંતરમાં જવું હોય તમને સાથે લઈ જાઓ. ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે, અમે તમને સાથે નહીં લઈ જઈએ, અને તમને સાથે લઈ જાય તેને રાજ્ય કોણ કરશે? કૃપાનાથ, રાજ્ય છે ચિંતા નાશ, તેમને રાજની ચિંતા જ નથી. રાજની ચિંતા નથી તો ખાશો શું? માલિક, અબજો આત્માનું ભરણ પોષણ આપ કરો છો, તો શું અમારા 10 જણાનું ભરણ પોષણ નહીં કરો? અને તેમ છતાંય ભગવાન સ્વામિનારાયણ ઘસીને જ્યારે ના પાડી દીધી, અમે નહીં રોકાઈએ, સાથે નહીં લઈ જાય. નાખા એ પરિવારને જ્યારે ખબર પડી ગઈ, હવે પ્રભુ નહીં રોકાય, તદ્રુસ્કા મૂકી નાખો પરિવાર રડી પડ્યો છે. રડતે નેત્રે પ્રભુને પ્રાર્થના કરતો કહેવા લાગ્યો, હે માલિક, રસિક પિયા ઘન શ્યામ રે, મોસે દૂર ન જાના. રસિક પિયા ઘન શ્યામ રે, મોસે દૂર ન જાના. રસિક પિયા ઘન શ્યામ રે, મોસે દૂર ન જાના. રસિક પિયા ઘન શ્યામ રે, રસિક પિયા ઘન શ્યામ રે, મોસે દૂર ન જાના. રસિક પિયા ઘન શ્યામ રે, મોસે દૂર ન જાના. રહો મોરે મંદિર શ્યામ સલૂણે, રહો મોરે સદ
પરિવાર વિનંતી કરવા લાગ્યો, કૃપાનાથ અમને છોડીને જાશો નહીં. અને તેમ છતાંય ભગવાન સ્વામિનારાયણ જ્યારે ઠેરાવ કરી નાખ્યો મારે જવું જ છે, અને એ ભલબાપોને અને પરિવારને એમ લાગ્યું કે પ્રભુ નહીં રોકાય, અને ત્યાં રડતે નેત્રે આખા પરિવારે વિનંતી કરીને કીધું છે, કૃપાનાથ આપે જવું હોય તો જઈ શકો છો. આમ તો સર્વ કોઈના ધણી, સર્વ કોઈના માલિક, માલિકનો કોણ માલિક હોય, પણ જતા પહેલાં એકવાર પાછા વળી અમારા ઘરના તમામ સદસ્યોના શરીરને અગ્નિ મૂકી ભડથા કરી નાખી એના ઉપર ચાલીને જાઓ તો આપ જઈ શકો છો, એમ આપણે નથી રોકતા. અને આટલા શબ્દો સાંભળતાની સાથે ભગવાન સ્વામિનારાયણ દોટ મૂકે છે, ત્યજ ચિંતા ધરા દેશ ત્વાયામે વશીકૃતો, આપ ચિંતા છોડો, હું તમારા પ્રેમને આધીન બની ચુક્યો છું. હવે તો સૂર્ય ચંદ્ર તપશે ત્યાં સુધી દુનિયા એમ કહેશે, ગરુડ સ્વામી સ્વામી ગરડાને કેદી નહીં મટવાના, એ કેદી નહીં મટવાના. પ્રેમની તાકાત છે, પ્રભુને કોઈ ન બાંધી શકે, પણ પ્રેમરૂપી તાતણ પ્રભુ તોડી પણ ન શકે. માં કુંતાના પ્રેમને જયારે પ્રભુ જોયો છે, પ્રભુએ એક્સેપ્ટ વાત કરી, રડીશ નહીં, હું તમને છોડીને નહીં જાઉં બોલતા યુધિષ્ઠિર મહારાજાને સમજાવવાનો ખૂબ પ્રયાસ કર્યો. યુધિષ્ઠિર મહારાજાનો શોક જ્યારે નહીં ટેળ્યો ત્યારે ભીષ્મ પિતામહની પાસે લઈ જાય અને સમજાવ્યા છે, અને ભીષ્મ પિતામહે જ્યારે ઉપદેશ આપ્યો છે, યુધિષ્ઠિર તમે મિથ્યા એમ માનો છો કે બધાને મેં માર્યા છે, અમે બધાએ ધર્મનો ત્યાગ કર્યો તો માટે અમે તો મળદા તુલ્ય હતા, તમે કે અર્જુન તો નિમિત્ત માત્ર છો, અને ભીષ્મ પિતાના કહેવાથી કંઈક અંશે ધીરજ પ્રાપ્ત થઈ છે. ભીષ્મ પિતામહે સ્તુતિ કરીને લોકમાંથી વિદાય લીધી છે, અને શુદ્ધ પુરાણી કે શૌનકજી ફરીવાર પાછા બધાએ રાજ્યમાં આવ્યા છે. યુધિષ્ઠિર મહારાજાને પરમ શાંતિ પ્રાપ્ત થતાની સાથે દ્વારકાધીશ ત્યાંથી ફરીને દ્વારકા જવા માટે ઉપડ્યા. સમય પર સમય વ્યતીત થતાં ઉત્તરાયણ કુખે એક પુત્રનો જન્મ થયો છે. પુત્ર પ્રાપ્તિના આનંદમાં યુધિષ્ઠિર મહારાજાએ હજારો સાધુ બ્રાહ્મણોને બોલાવીને ખૂબ દાન દક્ષિણા આપી છે, મોટા મોટા વિદ્વાનોને બોલાવીને કહ્યું છે, મારા પુત્રને હસ્તરી ખાજો, અમારો પુત્ર કેવો થશે, અમારા કુળનું નામ ઉજાળે એવો થશે, ડૂબાડે એવો થશે. નાના બાળકના કાંડાને હાથમાં લઈ વિદ્વાનો બોલ્યા છે, યુધિષ્ઠિર આ તમારા કુળને ચાર ચાંદ લગાવે એવો મહાન બનશે, આ તમારો પૌત્ર કોઈ સામાન્ય નથી, સાંભળો, આ તમારા પૌત્રથી તો ઘોર કળી કાળ થરથર કાપશે, આ તમારા પૌત્રને તો આત્મને રમણ કરનારા સુખદેવજી મહારાજ મૂર્તિમંત કથાનું 7 દિવસ સુધી શ્રવણ કરાવશે, આ તમારી કીર્તિને વધારનાર બનશે. યુધિષ્ઠિર મહારાજાને ખૂબ આનંદ થયો છે, અને સુખદેવજી મહારાજ કે પરીક્ષિત સમય પછી સમય વ્યતીત થવા લાગ્યો છે. દ્વારકાધીશની સાથે અર્જુન પણ દ્વારકા ગયા છે, પણ પાછા રિટર્ન ના આવ્યા, બધા રાહ જોઈ રહ્યા છે પાછા કેમ ના આવ્યા. અને એ જ વખતે યાત્રામાં ગયેલા વિદુરજી આવ્યા છે. વિદુરજીને યુધિષ્ઠિર મહારાજ કુશળતાના સમાચાર પૂછ્યા, ત્યારે બધા કુશળતાના સમાચાર કીધા, પણ દ્વારકાધીશા લોકમાં વિદાય લીધી છે એ વાત વિદુરજીએ નથી દેખાડી. વિદુરજી ધૃતરાષ્ટ્રની પાસે ગયા છે, ધૃતરાષ્ટ્રને ઉપદેશ આપતા કહ્યું છે, મોટા ભાઈ ક્યાં સુધી સંસારમાં મથ મથ કરશો, ભગવાનનું ભજન ક્યારે કરશો, અને સાંભળો, જેને તમે મારી નાખવાની તૈયારીઓ કરતા તેના અન્નના ટુકડા પર પોષાઈ રહ્યા છો, તમારા પેટમાં અન્ન પચે છે કેમ, હું તો તમને એમ કહું આમાંથી હવે તમે બહાર નીકળો. અને એવો ઉપદેશ આપ્યો ધૃતરાષ્ટ્રએ ગાંધારીની સાથે. મધ્યરાત્રે ઘરબાર છોડ્યા છે અને વનમાં સાધના કરવા માટે જતા રહ્યા છે. સવારમાં જાગ્રત બનેલા યુધિષ્ઠિરને ખબર પડી, વિદુર કાકા નથી, માં ગાંધારી નથી, ધૃતરાષ્ટ્ર નથી, બધા જતા રહ્યા છે, બહુ દુઃખી બન્યા છે યુધિષ્ઠિરજી. એ વખતે નારજી આપી આવીને ધીરજ આપી, તમે ચિંતા ન કરો, જે કાંઈ ઘટના ઘટી પ્રભુ ઈચ્છાથી ઘટી છે. અને સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, આ બાજુ યુધિષ્ઠિર મહારાજાને ભયંકર અપશુકોનો થવા લાગ્યા છે, વિચાર કરવા લાગ્યા, આવા ભયંકર અપશુકોનો થઈ રહ્યા છે, અર્જુન દ્વારકાથી પાછા ના આવ્યાનું કારણ શું, વિચાર મગ્ન બન્યા છે. એક દાડો કચેરી ભરીને બેઠા છે, એ જ વખતે અર્જુનજીનું આગમન થયું છે. યુધિષ્ઠિર મહારાજ અર્જુનની સામે ગયા છે, પણ અર્જુન આગળ વધી યુધિષ્ઠિર મહારાજાના ચરણમાં મસ્તક ઝુકાવી નાનું બાળક રડી પડ્યા છે, આંખોમાંથી ચોધાર આસોડા વસવા લાગ્યા છે. યુધિષ્ઠિર મહારાજે પ્રશ્ન કર્યો,
અરે પાર્થ, બાપ તારી આંખમાં આંસુ, તારી નિડરતાને તારી શૂરતાનું બરાબર જાણું છું, મેં જિંદગીમાં તારી આંખમાં કોઈ આંસુ નથી જોયા બાપ. અરે આખું હસ્તિનાપુરનું રાજ હારી ગયા તો છતાં તારી આંખમાં આંસુ નહોતા, લાક્ષા ગૃહની અંદર મરવાનો સમય આવી ગયો તો તારી આંખમાં આંસુ નહોતા. પાર્થ, મહાભારતના યુદ્ધની અંદર ભીષ્મ પિતામહ ગુરુ દ્રોણે બાણો મારી મારી તને છાવણી યો કરી નાખ્યો હતો, તેમ છતાં તારી આંખમાં આંસુ નહોતા, અને આજ તારી આંખમાં આંસુ કેમ છે? અર્જુન, શું તારે અધર્મનું કૃત્ય થયું છે? સાધુ બ્રાહ્મણ ગાયો હતીનું શું તું સંરક્ષણ નથી કરી શક્યો? તું કેમ આ દુઃખી બન્યો? તારે આંખમાં આંસુ કેમ છે? અર્જુન બતાય. અને એ જ વખતે અર્જુનજીના મુખમાંથી શબ્દ નીકળ્યા છે, મોટા ભાઈ સાંભળો. સોહમ રૂપેન્દ્ર રહિત પુરુષોત્તમેન સખ્યા પ્રિયેણ સુહૃદા હૃદયેન શૂન્ય સોહમ રૂપેન્દ્ર રહિત પુરુષોત્તમેન સખ્યા પ્રિયેણ સુહૃદા હૃદયેન શૂન્ય અર્ધ્વન્યુરુક્રમ પરિગ્રહ મંગળ વિનિર્જિતોસ્મિ ગોપેર સદ્ભિરવલે વિનિર્જિતોસ્મિ. હે મોટા ભાઈ, આપણે શું કહું? સોહમ નૃપેન્દ્ર રહિત પુરુષોત્તમેન સખ્યા પ્રેરણ સુહૃદા હૃદયેન શૂન્ય. હે મોટા ભાઈ, મારા પરમ મિત્ર, મારા સખા, નહીં નહીં, મારું સર્વસ્વ, મારું હૃદય એવા દ્વારકા દેશા લોકમાંથી વિદાય લીધી છે. આખી દ્વારકાને સાગરે ડૂબાડી દીધી છે અને એ ભગવાનની નારીઓને લઈને અહીં આવતો હતો. રસ્તામાં કાબા પુરુષો મળ્યા, અબળા નારીની માફક મને પરાસ્ત કરી અને મારા હાથમાંથી ઉપાડી ગયા છે. માલિક, મારા મનમાં એક અહંકાર હતો કે મેં મહાભારતના યુદ્ધની અંદર વિજય પ્રાપ્ત કર્યો, પણ આજ મને ખબર પડી મેં વિજય પ્રાપ્ત નહોતો કર્યો, મને દ્વારકાધીશે વિજય અપાયો હતો, મારાથી વિજયની પ્રાપ્તિ થઈ નહોતી. બોલતા બોલતા અર્જુન રડી પડ્યા. સમય સમય બલવાન હૈ નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂટ્યા વોહી ધનુષ વહી બાણ. બહુ અદભુત અર્જુન બોલ્યા છે. એમ માનતો હતો મારી શક્તિનું, મારા કાંડાનું કૌવત છે, જેને કારણે ભીષ્મ પિતામહને મેં ધરાશય કર્યા, ગુરુદ્રોણને મેં ધરાશય કર્યા, કર્ણ જેવાને મેં ધરાશય કર્યા, મારા કાંડાનું કૌવત છે. પણ આજ મને ખબર પડી મારા કાંડાનું કૌવત નહોતું, પણ પ્રભુની પરમ કૃપા દ્રષ્ટિ હતી. ભક્તો, આ વાત આપણે પણ સદૈવને માટે હૃદયમાં સંગ્રહી રાખવી. મારા જીવનની અંદર જે કાંઈ સફળતા પ્રાપ્ત થાય એ મારા પ્રભુની કૃપાનું પરિણામ છે. ભક્તો યાદ રાખજો, માણસ પુરુષાર્થ પોસાય તેટલો કરે, માત્ર પુરુષાર્થથી માણસ સફળ નથી થતો. યાદ રાખજો, સાવ ભગવાનને આધાર મૂકી દે તો સફળ નથી. પુરુષાર્થ આપણે કરીએ, પરિણામ સ્વયં પ્રભુ આપે, પરિણામ પ્રભુ આપે. એકલા પુરુષાર્થને આધારે જીવન જીવશું તો ઘણા બધા લારીઓ ખેંચે જ બિચારા. પુરુષાર્થ કરતા એક રૂપિયો મળે, અને ભક્તો એક રૂપિયાનો પુરુષાર્થ કરીને હજાર જ્યારે મળે ને ત્યારે સમજ્યો મારા પ્રભુની કૃપા વર્ષા મારા પર થઈ રહી છે, મારા પર કૃપા વર્ષા થઈ રહી છે. આ ધોળકિયા પરિવાર હરિકૃષ્ણ ગ્રુપ ઉપર ખરેખર ભગવાનની બહુ મોટી કૃપા છે, વડીલોનો બહુ મોટો રાજીપો છે. ધનજી બાપા, આપણે સુરત ગયા હતા ત્યારે ટ્રકમાં ગાયને અંદર મૂકી તમે ગાયને સાથે લઈ ગયા, બહુ સારું કામ કર્યું હતું. ગાય માતાને સાથે લઈ ગયા, બહુ સારું કામ કર્યું. અને આજ ઠાકોરજી કેવી લીલા લહેર કરી. અને ભક્તો મને કહેતા આનંદ એ વાતનો થાય છે, બે વર્ષ પહેલા જગન્નાથપુરી ને લાભાર્થે જયારે સુરતમાં કથા ચાલતી હતી અને અમારા સોજીભાઈ જ મુખ્ય યજમાન હતા, તળકિયા પરિવાર જ મુખ્ય યજમાન હતો. અને એ વખતે સોજીભાઈ ત્યાં ઠાકોરજીનો થાળ હતો અને બધા ઓરડાની અંદર અમે ઠાકોરજીની પધરામણી કરાવતા હતા. અને ત્યારે સવજીભાઈએ મને દાદાનો ઓરડો બતાવ્યો. મને કહે, સ્વામી આ દાદાનો ઓરડો, પણ બધાના ઓરડા કરતાં દાદાનો ઓરડો સવાયો હતો.
અને સૌજીભાઈ કે સ્વામી બધા ફ્લેટોની અંદર બધા ભાઈઓના ફ્લેટમાં દાદાને જ્યાં રહેવો એને છૂટ બધા ફ્લેટોમાં આવા દાદા માટે સ્પેશિયલ ઓરડા છે. અને સૌજીભાઈ જ્યારે વાત કરતા હતા મારે તમને એ કહેવું છે ત્યારે ધનજે દાદાની આંખમાં હર્ષના આંસુ ભરાયા એવા હતા બાપ, ત્યારે એના આશીર્વાદથી આ પ્રાપ્તિ થશે, એના આશીર્વાદથી પ્રાપ્તિ થશે. હું તો કહું રૂડિયો રખડું કેમ નથી, કદાચ પોતાના વડીલો રૂડિયા રખડું જેવા હોય, મા બાપ રૂડિયા રખડું જેવા હોય, એના આશીર્વાદ જો પ્રાપ્ત કરે તો સંતાન સુખ્યો થાય બાપ, સંતાન સુખ્યા થાય. તો આવા શ્રેષ્ઠ ગુણિયલ મા બાપના આશીર્વાદ પ્રાપ્ત કરે તો કેમ સુખની પ્રાપ્તિ ન થાય, કેમ સુખની પ્રાપ્તિ ન થાય. અહીંયા બેસીને સાંભળનારા સમાજને તો કહું છું, લક ચેનલમાં ઘેરે બેસીને સાંભળનાર સમાજને પણ કહું છું, યાદ રાખજો મંદિરે નિત્ય જાજો, પ્રભુની ખૂબ આરાધના કરજો, પણ તમે સદગ્રસ્ત છો ભગવાનની આરાધના કરજો, પ્રભુને મંદિરે જાજો પણ ભૂલી નહીં જતા, તમારા મા બાપને તમે પહેલા રાજી કરજો, રાજી કરશો. ક્યારેક ક્યારેક મંદિરમાં આપણે 1000 રૂપિયાના દાનો કરી દઈએ, સંતોને રસોઈ માટે 1100-1125 રૂપિયા આપીએ, સંતોને ધોતિયા માટે આપીએ, જરૂર આપજો, હું એની કોઈની મનાઈ નથી કરતો, પણ એટલી જરૂર તમને વિનંતી કરું છું, સંતોને માટે 2500 રૂપિયા તમે રસોઈને આપો અને ધોતિયાને 1100 આપો, એ પહેલાં હું તમને ટકોર કરું છું કે જે પોતાના મા બાપને વ્યવસ્થિત પ્રેમથી ભોજન કરાવતા હોય ને એ સંતોને રસોઈ આપજો, જે પોતાના માતા પિતાને સરસ વસ્ત્રો લઈ દેતા હોય એ સંતોને ધોત્ય આપજો, જે પોતાના મા બાપને ગાળે જગાડે ગાળે સોડાવે, પોતાના મા બાપને ન સાચવતા હોય અને અમને સંતો રસોઈ આપે, અમે તમારી રસોઈ જમશું તો અમને નહીં પચે, અમને નહીં પચે. માટે ખાસ મારી ભલામણ, ગ્રસ્તો પોતાના મા બાપને ખૂબ રાજી કરે, ખૂબ રાજી કરે. વડીલોને કહું છું તમે પણ તમારા સંતાનોને રાજી કરો ને અનુસંધાન રાખજો. અહીંયા તો બધા બહુ ડાહ્યો અને વ્યવસ્થિત સમાજ બેઠો છે, પણ તેમ છતાં એક મારો કડવો અનુભવ કહું, તમે કહો તો કહો નહીં તો ન કહો, કહી દઉં. 2 વર્ષ પહેલાં સુરત આપણે કથા હતી, મેં વડીલોની સેવા કરવાનું બહુ કીધું, બહુ જ કીધું, અને મેં કીધું વડીલોની ખૂબ સેવા કરજો, કદાચ થોડો ઘણો સ્વભાવ હોય તો એને લેટ કરીને લેટ ગો કરીને વડીલોની ખૂબ સેવા કરજો. મેં ખૂબ જ્યારે મહિમા કીધો, મેં તો કહી દીધું, પણ કથા પૂરી ઉતારી ગયો ને તો એક યુવાન મારી પાછળ પાછળ ઉતાર પગ ગયો, મને કહે સ્વામી તમે કહેતા વડીલોની સેવા કરજો, વડીલોની સેવા કરજો, થોડી ઘણો સ્વભાવ છોડીને પણ વડીલોની સેવા કરજો તો કેટલો ત્યાગ કરવાનો, તમને ખબર છે મારા બાપાની સ્વભાવની તમને ખબર છે? મેં કીધું તારા બાપાની મને શું ખબર હોય? મને કે સાંભળો, મારા લગ્ન થઈ ગયા અને મારા છોકરા 15 વર્ષના થયા તો હજી મારા બાપા મારી મમ્મી મારી બાને માર મારે છે અને મારી ઘરવાળીને 2 કટકા ગાળ્યો દે, મારે શું કરવું? મેં કીધું મારે શું કરવું, એટલે વડીલોને કહું છું ભક્તો, યુવાનો અવશ્ય મેં વડીલોની ખૂબ સેવા કરજો, આશીર્વાદના પાત્ર બનો એવો પ્રયાસ કરજો, પણ વડીલોને પણ એટલી મારી વિનંતી છે તમારો નાનો સમાજ તમારા પર ખૂબ રાજી રહે અને ખૂબ તમને પ્રેમથી ચાહે એવા સ્વભાવ પ્રકૃતિ તપે પણ રાખજો. એક હાથે તાળી ન પડે, 2 હાથ ભેળા થાય ને તો સરસ તાળી પડશે, એટલી મારી વડીલોને પણ ભલામણ છે. અમારા પાછું બધું ઓપરેશન કરતું જવું પડે ગોપાલજી, તમને ખબર ન હોય ને તો ઉતાર ન પોગવા દે અમને અને સીધા ન્યા પોગી જાય. અદ્ભુત દિવ્ય ગાથા સુદ પ્રાણી શૌનકજીને સંભળાવી રહ્યા છે. અર્જુન જે બોલ્યા છે, માલિક મારા હાથમાંથી અબળા નારીના હાથમાંથી જેમ કોઈ વસ્તુ ઉપાડી જાય એમ ભગવાનની તમામ નારીને ઉપાડી ગયા. અને આ સમાચાર સાંભળતાની સાથે કુંતાજી શોકને સહન ન કરી શક્યા, પ્રભુ વિરહમાં તુરંત કુંતાજીનો દેહ પડી ગયો. બાપા દેશ યાદ રાખ, દેશ એક એવો દેશ છે વસ્તુમાં પદાર્થમાં વ્યક્તિમાં પ્રેમ કરનારા તો દુનિયામાં ઘણા બધા દેશો હશે, ઘણા બધા દેશો હશે, ઘણા બધા એવા દેશો હશે વસ્તુ પદાર્થનો ઉપયોગ થાય, ધંધા બિઝનેસમાં નુકસાની જાય, ક્યારેક પોતાનું પ્રેમી પાત્રનો સંગ છોડે અને દેહ પડી જાય, એવી ઘટનાઓ ઘટનારા દેશો તો ઘણા બધા હશે. પણ પ્રભુ વિરહમાં દેહ પડે એવો દેશ કયો હોય તો માત્ર ને માત્ર હિન્દુસ્તાન છે, ભારત દેશ છે. પ્રભુ વિરહમાં દેહ પડી જાય બાપ, દ્વારકાધીશના વિદાયના સમાચાર સાંભળતાની સાથે માં કુંતાજીનું શરીર છૂટી ગયું છે. આ દેશના માનવીઓ તો બાપ પ્રેમ કરે, અવધપતિ પ્રભુ રાઘવના વિરહમાં દેહ છોડે માનવીઓ તો પ્રેમ કરે, બાપા દેશના પશુ પ્રાણીઓ પણ પ્રભુમાં પ્રેમ કરી જાણે, પ્રભુમાં પ્રેમ કરી જાણે. પ્રભુ રાઘવને છેક ગંગાના તટ સુધી વળાવવા માટે ગયેલા એ અશ્વ
સુમનજી લઈને અને પાછા અયોધ્યા તો આવે, પણ બાપ પ્રભુ વિરહમાં અંજળ છૂટી જાય, અંજળ છૂટી જાય, પ્રભુ વિરહમાં ઘાસ ન ખાય, પાન ન પીએ, અને પ્રભુ વિરહમાં અશ્વ દેહ છોડી દે. પ્રભુ કૃષ્ણ એ ગોકુળમાંથી મથુરા જતા રહે, પ્રભુની ગીગી ગાય, અતિ પ્યારી ગીગી ગાય, જેનું દૂધ કનૈયો પીતો હતો, પ્રભુ મથુરા જતા રહ્યા ને તો પ્રભુ વિરહમાં ગાયે ઘાસ ખાવાનું છોડી દીધું, પાણી પીવાનું છોડી દીધું, અને પ્રભુ વિરહમાં દેહ છોડી દીધો. ભગવાન સ્વામિનારાયણ લોકમાં જ્યારે વિદાય લીધી, સદૈવને માટે પોતાની પીઠ ઉપર પ્રભુને બેસાડી દેશાંતરમાં વિચરણ કરનારી માણકીએ પ્રભુના વિરહમાં જળ છોડી દીધું, ઘાસ છોડી દીધું, અને ભગવાન સ્વામિનારાયણના 13માના દિવસે માણકી આ લોકમાંથી બાપ વિદાય લઈ લીધી. આ દેશ તો પ્રેમ કરવાનો જાણે, બાપ પ્રેમ કરવાનો જાણે છે. આ તો પ્રેમનો દેશ છે, આ તો પ્રભુનો દેશ છે. માટે તમને બધાને કહું છું, ભક્તો, પ્રભુમાં ખૂબ પ્રેમ કરજો, ભગવાનમાં ખૂબ હેત કરજો. અને એમ નહીં માનતા એ માણકી જ પ્રેમ કરી શકે, ગીગી ગાય જ પ્રેમ કરી શકે, એ બાઈ મીરા જ પ્રેમ કરી શકે, એ નરસિંહો જ પ્રેમ કરી શકે, એ પ્રેમ શકે પ્રેમાનંદ સ્વામી જ પ્રેમ કરી શકે, એવું નહીં માનતા. આપણા બધાની પાસે પ્રભુમાં પ્રેમ કરવાની કેપેસિટી છે, છે ને છે જ. બધાને કહું છું, ભક્તો, તમે ગમે તે ફિલ્ડમાં હોવ, કમસે કમ મહિનામાં એકાદ ફેરી, મહિનામાં એકાદ ફેરી, ઘરમાં કોઈ હાજર ન હોય, ઘરને એક ખૂણામાં બેસી, પ્રભુની મૂર્તિ આગળ બેસી, પ્રભુની આંખની સાથે આંખને મેળવી, પ્રભુને હાથ જોડીને કહેજો, કૃપાનાથ, મને તારામાં બહુ પ્રેમ છે, મને તારામાં ખૂબ પ્રેમ છે, મને તારામાં અતિ પ્રેમ છે. એક વાર, બે વાર, ત્રણ વાર, પાંચ વાર, પંદર વાર, પચીસ વાર જ્યાં બોલશો ને, હૃદય ગદગદિત થવા માંડશે, હૃદય ગદગદિત થવા માંડશે, આંખોમાંથી પ્રેમ ધારા વહેવા માંડશે. ત્યારે ખબર પડશે કે આપણે એમ માનતા હતા માત્ર બાઈ મીરા પ્રેમ કરી શકે, નરસિંહો પ્રેમ કરી શકે, મુક્તાનંદ સ્વામી પ્રેમ કરી શકે, આ તો મુગલાના ડુટીમાં કસ્તુરીની કસ્તુર માટે મુગલો દોડધામ કરતો હતો, પ્રેમનો ખજાનો તો મારા ઠાકોરે મને આપ્યો છે, મને આપ્યો, તમને ખબર પડશે. મહિનામાં એકાદ ફેરી તો ટ્રાય કરજો, મહિનામાં એકાદ ફેરી ન થાય તો વર્ષમાં એકાદ ફેરી ટ્રાય કરજો, વર્ષમાં એકાદ ફેરી ન થાય તો જિંદગીમાં એકાદ ફેરી તો ટ્રાય કરજો. પ્રભુ વિરહમાં આંખ ભીની થાય બાપ, પ્રભુ વિરહમાં આંખ ભીની થાય. સુત પુરાણે કહે છે શૌનકજી, પ્રભુ વિરહની અંદર વ્યાકુળ બનેલ માં કુંતા દેહનો ત્યાગ કર્યો છે, અને પાંચ પાંડવોએ પણ પરીક્ષિતનો રાજ્યાભિષેક હસ્તિનાપુરની ગાદી પર કરાવી, અને પાંચ પાંડવો પણ હિમાળો ગાળવા માટે જતા રહ્યા છે. સમય પછી સમય વ્યતીત થવા લાગ્યો છે. પરીક્ષિત મહારાજાએ પણ યશોમેધ યજ્ઞ કરાવવા માટે એકવાર નગર જોવા માટે નીકળ્યા. કાળા અશ્વો રથને જોડેલા છે, એમાં ઓચિંતા ગાય અને એક બળદ બંનેને ખૂબ માર મારનાર એક કોઈ નીચ પુરુષને જોયો છે. ગાય બરાડા નાખી રહી છે, બળદ પણ બરાડા નાખી રહ્યો છે. એનો નાદ જ્યારે પરીક્ષિતના કાને અથડાયો છે, પરીક્ષિત મહારાજાએ આ દ્રશ્ય જોયું, જોતાની સાથે ધનુષમાંથી બાણ કાઢ્યો છે અને માથામાંથી બાણ કાઢી ધનુષ પર ટેક્યું છે અને કહ્યું, સમોર સાવધાન, એક જ બાણથી હમણે તને ધરાશે કરીશ. અને આટલા શબ્દ સાંભળતી પેલો નીચ પુરુષ દોડતો દોડતા આવ્યો છે અને કોઈ મને મારશો નહીં, તું છે કોણ, આ બંનેને શા માટે મારે છે? આ ગાય એ મૂર્તિમંત પૃથ્વીદેવી છે અને બળદ એ મૂર્તિમંત ધર્મ છે. મારે મારું સામ્રાજ્ય ધરવા પર પાથરવું છે, એટલે ધર્મહીન દુનિયા મારે બનાવી છે, એટલા માટે બંનેને માર મારું છું. તું કોણ છે? હું ઘોર કળી કાળ છું. અને એ જ વખતે પરીક્ષિત મહારાજે કે તું જીવતો રહે તો આને મારીને તને જ પતાવી દો. અને મ્યાનમારથી જે ખડક મારી કાઢ્યું, કલી કો ઘોર કળે કાળે ફરી વાર બે હાથ જોડે, મને મારશો નહીં, મને તો તને મારીને તું ચાખે જાનથી મારી નાખું, તને જીવતો ન છોડું. અને એ વખતે કલી કાળે કીધું છે, મને મારશો નહીં, મારી અંદર હજારો દુર્ગુણો છે પણ એક જબરજસ્ત સદગુણ છે. યત ફલમ નાસ્તિ તપસા ન યોગે ન સમાધિના, તત્ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તનાથ. સતયુગ ત્રેતાયુગ દ્વાપર યુગની અંદર હજારો પ્રકારની સાધનાઓ કર્યા પછી જે ફળશ્રુતિ મુક્તિની પ્રાપ્તિ ન થાય, એ મારા યુગની અંદર માત્ર હરિનું નામ લેવા માત્રથી જીવાત્માની મુક્તિ થશે, માટે મને મારશો નહીં. પરિષિત મહારાજા બોલ્યા, પણ તું કોઈને હરિનું નામ લેવા દેતો ને,
તમને યોગ્ય લાગે એ મને સ્થાન આપો, પણ મને મારો નહીં. તો સાંભળ, જ્યાં મદ્યપાન થતો, યાદ રાખજો ભક્તો, સાંભળજો, ક્યાં ક્યાં ઘોર કળી કાળ વાસ કરીને વસે, જ્યાં મદ્યપાન દારૂ પીવાતો હોય ત્યાં તું મૂર્તિમંત રહેજે, જ્યાં ઝૂકટું રમાતો હોય ત્યાં તું મૂર્તિમંત બની રહેજે, જ્યાં હિંસા કરવામાં આવતી હોય ત્યાં તું મૂર્તિમંત બની રહેજે, જ્યાં પરદારા ગમન થતો હોય ત્યાં તું મૂર્તિમંત બની રહેજે. કલી કાલે કીધું આ ચાર તમે મને સ્થાન આપ્યા, આપણે એક હું માગી લઉં, એક મને આપો, હું માગું. એ માગ શું માગે છે? સુવર્ણમાં મારો વાસ થાવ, સોનામાં મારો વાસ થાવ. પરીક્ષિતે કીધું તથાસ્તુ. ભક્તો યાદ રાખજો, સોનામાં કલિકાલનો વાસ છે, એટલા માટે આપણી પરંપરામાં સંતો મહંતો એક બહુ અદભુત આપણને એ દિવ્ય તર્પી છે. તમને બધાને કહું છું, ભક્તો તમારા માંગલિક પ્રસંગો હોય, તમે સારા સુવર્ણના આભૂષણો ઘડાવતા હોવ, તો પોતે ધારણ કરતા પહેલા મંદિરે જઈ પૂજારીને આપી અને ભગવાનને ચડાવી અને પ્રથમ પ્રસાદી ભૂત કરી દેવાના, અને પ્રસાદી ભૂત થઈ જાય પછી તમને માયા બાધ નહીં પમાડી શકે. જેમ એક લીટર પાણીની અંદર એક ટીપું ગંગાજળ નાખો એટલે આખું લીટર પાણી ગંગાજળ થઈ જાય, એમ ભગવાનના સંબંધને લઈને એ તમારા દિવ્ય એ આભૂષણો ભવ્ય હતા એ દિવ્ય બની જશે, પછી તમને બાધક નહીં બને. આટલું કર આપી નહીં દેતા તમે, તારે એની ચિંતા નથી કરતો, પણ કમસે કમ ઠાકોરજીને આગળ પ્રસાદીને તો કરાવજો. પરીક્ષિતે સ્થાન આપ્યું છે ગૌર કળી કાળને સુવર્ણની અંદર રહેવા માટેનું, પણ શુદ્ધ પ્રાણી કે શૌનક બહુ પ્રકારે પ્રયાસ કર્યા પછી પણ કલિકાલ ફાવતો નથી, શું કરવું? એમ ગમે તેટલા પ્રયાસો પછી પણ પરીક્ષિતના રાજચંદ્ર એન્ટ્રી કરી શકાતી નથી. એમાં એક દાડો ઘટના ઘટી. પરીક્ષિત મહારાજે ભર સભામાં પિતા યુધિષ્ઠિરે કીધેલું આ મોટી પેટીને ખોલતા નહીં. એ પેટીને મંગાવ્યું, મનમાં વિચાર થયું શું કામ દાદાએ ના પાડી છે, લાઈ તપાસ તો કરો અંદર શું છે, એમ લાગશે તો આપણે આને પેક કરી દેવું. ચારે બાજુ સૈનિકોને ઉભા રાખ્યા, પેટી ખોલી, અંદર જરાસંઘનો મુગટ પડ્યો હતો. એ મુગટને લઈ અદભુત સુવર્ણનો મુગટ સાચા હીરા જડેલા પોતાના માથા પર મૂક્યો, અને પોતાના માથા પર મૂકતાની સાથે ગૌર કળી કાળે પ્રવેશ કરી લીધો છે. ભક્તો પાપીના હાથનું પુષ્પ, ભગવાન સ્વામિનારાયણ પ્રથમના 18માં વચનામૃતમાં લખ્યું, પાપીના હાથનું પુષ્પ તમે સુગંધ લો તો તમારી બુદ્ધિ ફેરવી નાખે, એના હાથનું ભોજન તમે જમો તો તમારી બુદ્ધિ બગાડી નાખે, એનો શબ્દ સાંભળો તો તમારી બુદ્ધિ બગાડી નાખે, એને તમે જોવો તો તમારી આંખને બગાડી નાખે. આ પાપી જરાસંઘનો મુગટ મસ્તક પર મુકતાની સાથે પરીક્ષિત જેવાની બુદ્ધિને બગાડી છે. ના પાડી હોવા છતાંય પણ એ પેટી ખોલીને મુગટને જોયો છે. ક્યારેક ના પાડે ને એ બધું ખેંચાણ વધે. સ્વામિનારાયણ સંપ્રદાય ઇતિહાસ ભક્તો તમને બધાને કદાચ ખ્યાલ પણ હશે, કારણ કે ગઢપુર દેશના ભક્તો છો. ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં છેલ્લું મંદિર બંધાયું, સરસ મૂર્તિ તૈયાર ગોપીનાથજી મારની કરાવી, એક દાડાનું કામ બાકી હતું, એક દિવસનું કામ બાકી હતું. અને એ જ વખતે વાસુદેવ નારાયણનો ઓરડો, એની બાજુમાં નાનો ઓરડો, એમાં ગોપીનાથજી મારીની મૂર્તિ મુકાઈ, અને પછી કીધો ઓરડો કોઈ ખોલશો ને. લાડુબાન જીવબાના મનમાં વિચાર થયો કે ઓરડો ખોલવાની શું કામ ના પાડીએ છે. ઓરડો ખોલ્યો તો ગોપીનાથજી મારીની મૂર્તિનું ઉપર વસ્ત્ર ઢાંકેલું હતું, એને ખોલી દર્શન કરી અને વસ્ત્ર ઢાંકી દીધું. ઓરડો તો બંધ કરી દીધો, પણ બીજે દાડે નારાયણજી સુતાર એ મૂર્તિનું અધૂરું કાર્ય પૂરું કરવા માટે આવ્યા છે. પણ જ્યાં ટાચનું માર્યું અને ગોપીનાથજી મારના સ્વરૂપમાંથી લોહીની છેડવા છૂટી, ભયભીત બનેલા નારાયણજી દોડતા દોડતા ભગવાન સ્વામિનારાયણની પાસે ગયા, કહેવા લાગે કૃપાનાથ માલી, ગોપીનાથજી મારની મૂર્તિમાંથી લોહી વહી રહ્યું છે. ભગવાન સ્વામિનારાયણ દોડતા આવ્યા છે અને શિખા પર જે હાથ મૂક્યો લોહી વહેતું બંધ થયું. સભા બોલાવીને ભગવાન શ્રી બોલ્યા છે, ઓરડો કોણે ખોલ્યો હતો? લાડુબાન જીવબાઈ કીધું, કૃપાનાથ અમે ખોલ્યો હતો, અમે તમને નાનોતી પાડી, તમે ઓરડો ખોલ્યો માટે આ સ્વરૂપમાં અમારો આયુર્ભાવ થઈ ચૂક્યો છે. હવે અધૂરું કામ અધૂરું અધૂરું રહેશે, હવે પૂરું નહીં થાય. અને ભક્તો આજે ગોપીનાથજી મારીની મૂર્તિ અધૂરી છે, બહુ ઓછા લોકોને ખબર છે. ક્યારેક તમે મંગળામાં દર્શન કરવા જાજો, ક્યારેક શયનમાં દર્શન કરવા જાજો તો ખબર પડશે શિખાનો ભાગ અધૂરો છે. શિખામાં ગોળ હોય છે, બદલે સીધી છે.
ભક્તો યાદ રાખજો, ક્યારેક ક્યારેક પ્રભુ ઈચ્છાથી બધી ઘટનાઓ ઘટતી હોય. લાડુબા જીવબા કોઈ દાડો ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા લોપે જ નહીં, પણ ભગવાન સ્વામિનારાયણ પ્રેરણા કરી હોય તમે ઓરડો ખોલો. દુનિયાને દેખાડવું હોય કે અમે પધરાવેલી મૂર્તિઓ એ પથ્થરની નથી, એ પાષાણની નથી, એ પણ ધાતુની નથી, કાષ્ટની નથી, એ મૂર્તિમાન તમારા સ્વરૂપો છે. એ દુનિયાને દેખાડવા માટે પ્રભુ આવા પ્રતાપો દેખાડતા હોય છે. જરાસંઘનો મુગટ લઈને પરિષદે પોતાના માથા પર મૂક્યો અને બુદ્ધિ ભ્રષ્ટ થઈ, કારણ કે ઘોર કળી કાળે પ્રવેશ કર્યો. પરીક્ષિતના મનમાં વિચારતી, હું રાજવી આટલો સમૃદ્ધિવાન અને કોઈ શિકાર ન કર્યો. જો ભક્તો, તરત શિકાર કરવાનો સંકલ્પ ઉઠ્યો. જ્યારે ભક્તો અધર્મ પ્રવેશ કરે ને ત્યારે એક પછી એક બધા ડિસિઝન અધર્મ બાજુ ટન મારે. મેં કોઈ શિકાર ન કર્યો અને પરીક્ષિત મહારાજા શિકાર કરવા માટે ગયા છે. ઘણા બધા સૈનિકો સાથે લઈ ગયા, પણ બધા પાછળ રહી ગયા. આગળ વધતા વધતા કોઈ સૈનિકો સાથે નહીં, પરીક્ષિત મહારાજાને તરસ લાગે છે. પાણી શોધી રહ્યા હોય, શમિક મહર્ષિનો આશ્રમ જોયો. શમિક મહર્ષિના આશ્રમમાં પાણી પીવા માટે ગયા છે, પણ શમિક તો ધ્યાનમાં બેઠા છે. મનમાં એમ થયું કે હું રાજા, મારા અન્નના ટુકડા પર પોષાય અને હું આવું મને બોલાવે નહીં. પરીક્ષિત મહારાજાને કાળજાળ ક્રોધ વ્યાપ્યો. બાજુમાં પડેલ મરેલા સર્પને ધનુષોડે ઊંચકી અને શમિક મહર્ષિને ડોકમાં પહેરાયો છે અને પરીક્ષિત પોતાના રાજ્યમાં આવ્યા છે. આ બાજુ એના પુત્ર શ્રીંગી ક્યાંય રમવા માટે ગયેલા, એને કોઈ મિત્ર જેને વાત કરી, શ્રીંગી તારા પિતાની ડોકમાં કોઈ મરેલો સર્પ પહેરાયો. દોડતો દોડતો શ્રીંગી આવ્યો છે. પોતાના પિતાની ડોકમાં મરેલો સર્પ જોતાની સાથે આકર્ણ કરી રુદન કરવા લાગ્યો. રડતા રડતા શ્રીંગીએ શાપ આપ્યો, જેણે મારા પિતાની ડોકમાં મરેલો સર્પ પહેરાયો છે એ વ્યક્તિનો આજથી સાતમે દિવસે તક્ષક નામના સર્પના ડંખથી મૃત્યુ થાવ, મોત થાવ. ના શબ્દ સાંભળતા શમિક મહર્ષિ જાગૃત બની ગયા. મહાસમર્થ સંત શમિકના મોઢામાં શબ્દ નીકળ્યો, બેટા તે શું કર્યું? આ પરીક્ષિત મહારાજા, અરે આ ધરતીનો માલિક, પ્રજાપાલક, એવો મહાન ધર્મનિષ્ઠ રાજવી, એને તે શાપ આપ્યો? બેટા, નાના ગુનાને બદલે બહુ મોટો દંડ આપ્યો, પણ જે ઘટના ઘટે એમાં સુધરી નહીં શકે, પણ જલ્દી તું સમાચાર એને આપ, કમસે કમ પરીક્ષિત મહારાજા પોતાનું મત તો સુધારી લે. ગૌરવર્ણને મોકલ્યો છે. ગૌરવર્ણ દોડતો દોડતો પરીક્ષિત મહારાજાના મહેલ આવ્યો છે. આ બાજુ પરીક્ષિત મહારાજા આવી માથા પરનો મુગટ હેઠો ઉતાર્યો અને મુગટ જે નીચે ઉતર્યો ત્યાં પોતાની સદબુદ્ધિ જાગ્રત બની. મનમાં વિચાર થવા લાગ્યો, અરે રે, અમે શું કર્યું? હું પાંડવ વંશમાં જન્મેલો રાજવી, અમે તો સાધુ બ્રાહ્મણોનું સંરક્ષણ કરીએ, એની સેવા કરીએ, એનું પૂજન કરીએ, એને બદલે મેં એની ડોકમાં હાર પહેરાયો, હારને બદલે મરો સર્પ પહેરાયો, અમે શું કર્યું? અમે પાપ કર્યું, આનું ફળ મને અવશ્ય મળવું જ જોઈએ. હે ઠાકોર, તારી જયારે દેર છે, અંધેર નથી, આનો દંડ મને મળવો જ જોઈએ. મેં મારા કુળને કલંક લગાડ્યું. આ પરીક્ષિત મહારાજા વિચાર કરતો એ જ વખતે દોડતો દોડતો ગૌરવર્ણ આવ્યો છે અને કોઈ મહારાજા સાંભળો, મહારાજા સાંભળો, તમને શમિક મહર્ષિના પુત્ર સિંહે શાપ આપ્યો છે. આજથી સાતમે દિવસે તક્ષક નામનો સર્પ આપણને ડંખ મારશે, એના માધ્યમથી આપનું મૃત્યુ થશે. અને મૃત્યુના સમાચાર સાંભળતાની સાથે પરીક્ષિત મહારાજા દુઃખી થવાને બદલે નાચવા લાગ્યા. હે માલિક, તારી ઘેરે દેર છે, પણ અંધેર નથી, દેર છે, અંધેર નથી. બાપ મોતથી તો એ ડરે, માત્ર દેહની સામેનું સંતાનો વેલાજમાં લખ્યું છે. આત્મા કદીએ મરતો નથી જ, સદા શરીરે ઠરતો નથી જ, આત્મા કદીએ મરતો નથી જ, શરીરે ઠરતો નથી જ. જ્ઞાની હોવાથી ડરતો નથી જ, તે હર્ષ શોક કરતો નથી જ.
આત્મા કદી મરતો નથી જ, તે હર્ષ શોક કરતો નથી જ. બોલતા નહીં આત્મા ક્યારે મરતો નથી, મૃત્યુ તો દેહને છે. અજ્ઞાની માણસો મોતના સંદેશ સાંભળીને બાપ થરથર કાંપતા હોય છે, જ્ઞાની તો મોતને મંગળમય સમજે છે. પરીક્ષિતને દુઃખ થાન બદલે આનંદ થયો છે, અને જઈમે જઈને પોતાની સ્થાને સ્થાપિત કરી રાજ્યાભિષેક કરાવી પરીક્ષિત મહારાજા ગંગાના તટ ઉપર આવ્યા છે. હજારો ઋષિ મહર્ષિ આવ્યા છે, અને એ જ વખતે સુખદેવજી મારનું આગમન થયું છે. બધાએ ખૂબ પ્રેમથી સુખદેવજી મારનો સ્વીકાર કર્યો છે, સ્વાગત કર્યું, સુંદર એક પથ્થરના આસન ઉપર એને આસન આપ્યું છે. પરીક્ષિત બે હાથ જોડી સુખદેવજી મારને આગળ આત્મનિદન કરતા કહ્યું છે, હે ગુરુદેવ, હું આપણે એક પ્રશ્ન કરું છું. અતઃ પૂછામિ સંસિદ્ધિમ યોગિનામ પરમમ ગુરુ. પુરુષ એવ યત કાર્ય મ્રિય માણસ્ય સર્વથા. જેનું મોત નિકટમાં આવી ગયું હોય ગુરુદેવ, એ વ્યક્તિ શું કરવું જોઈએ, શું કરે તો મોત સુધરે? સુખદેવજી મહારાજ બોલ્યા છે, વરિયાનેશ તે પ્રશ્ન કૃતો લોક હિતો નુપમ. હે પરીક્ષિત, બહુ અદભુત પ્રશ્ન પૂછો છે. આત્મવિત્ત સંમત પુંસા શ્રોતવ્યાદિશુ યહ પર. જ્ઞાની પુરુષો તારા આ પ્રશ્નનો સ્વીકાર કરશે, આની પ્રશંસા કરશે. પરીક્ષિત, જેણે મોત ઉપર વિજય પ્રાપ્ત કરો હોય ને, જીતાસનો જીત સાસો જીત સંગો જીતેન્દ્રિય સ્થુલે ભગવતો રૂપે મન સંધાર્ય ધ્યા. પરીક્ષિત, જેને મોત ઉપર વિજય પ્રાપ્ત કરીને આસન જીતવું પડે, એને સ્વાદ જીતવો પડે, એને મન ઉપર વિજય પ્રાપ્ત કરવો પડે. પરીક્ષિત, મન ઉપર વિજય પ્રાપ્ત થાય, જીતમ જગત કેન મનોહી. જેને મન જીત્યો એને જગત જીત્યું છે. જરૂર જાણો મન સિંહ જેવું, આત્મા તણી ઘાત કરે જયેવું. જરૂર જાણો મન સિંહ જેવું, આત્મા તણી ઘાત કરે જયેવું. જરૂર જાણો મન સિંહ જેવું, આત્મા તણી ઘાત કેટલો સમય જોઈએ? પરીક્ષિત, સમય ચોક્કસ ન કહી શકાય. વર્ષ દાડો, બે વર્ષ, પાંચ વર્ષ, દસ વર્ષ, પચીસ વર્ષ, પચાસ વર્ષ. અરે ગુરુદેવ, મારી પાસે તો સાત જ દિવસ છે. સાત દાડામાં મૃત્યુ સુધરે એવો કઈ રસ્તો? સાંભળ પરિચિત, એક રસ્તો છે, હું તને ભગવાનના ચરિત્રો સંભળાવું. એમાં જો તારું મન પરોવાઈ જાય, તારું મન જો પરોવાશે તો સ્થિર થઈ જશે ને, તો પરિચિત સાત દાડામાં તારી મુક્તિ થઈ, સાત દાડામાં તારી મુક્તિ થઈ જશે. યાદ રાખજો ભક્તો, યુગો સુધી સાધના કર્યા પછી જે પ્રાપ્તિ ન થાય, શા માટે ભગવાનના ચરિત્રોની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. સ્વયં ભગવાન સ્વામિનારાયણ મધ્યના 35મા વચનામૃતમાં બોલ્યા, એક મારું નામ રટણ, મારા ચરિત્રો, મારી આજ્ઞા, મારી ઉપાસના ચારને સિદ્ધ કરે, ગમે તો પાપી આત્મા પણ દેહને મૂકીને મુક્ત સ્થિતિને પામી જાય, મુક્ત સ્થિતિને પામે. ભગવાનના ચરિત્રોની બહુ મોટી મહાનતા છે, પણ ભગવાનના ચરિત્રો બધાને સંભળાવવાની, સાંભળવા માટે અધિકારી પણ નથી. જેને પ્રભુમાં પ્રીતિ હોય એ પ્રભુના ચરિત્રો સાંભળવા માટે અધિકારી છે. બહુ અદભુત વાત તુલસીદાસજી લખી છે. પ્રભુ પદ પ્રીતિ ન સામુજીની કી, પ્રભુ પદ પ્રીતિ ન સામુજીની કી,
પદ પ્રીતિ ન સામુજીને પ્રીતિ નહી કથા સુની લાગહી 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 પ્રીતિ હરિ હર પદ પરમાત્માને ચિત્રબાપ મુક્તિ પથ સુધી પહોંચાડી દે જેને પ્રભુ કથામાં મન ડૂબી જાય. સુખદેવજી મહારાજ બોલ્યા છે, પરીક્ષિત, તારું મન જો ભગવાનના ચરિત્રમાં ડૂબી જશે તો સાત દાડામાં તારી મુક્તિ થઈ જશે. પરીક્ષિત બોલ્યા છે, ગુરુદેવ આપ મને ભગવાનના ચરિત્રો સંભળાવો. સુખદેવજી મહારાજ ભગવાનના દિવ્ય ચરિત્રો સંભળાવવા માટે બેઠા છે. પરીક્ષિત અનેકવિધ પ્રશ્નો પૂછ્યા છે, સૃષ્ટિની ઉત્પત્તિ વગેરેની ગાથાઓ પૂછે છે. સુખદેવજી મહારાજ એ તમામ ગાથાને સંભળાવી રહ્યા છે. સુખદેવજી મહારાજને એક પ્રશ્ન પરીક્ષિતે પૂછ્યો છે, ગુરુદેવ કુત્ર શત્રુ ભગવતો મૈત્રેયાણશ્ચ સંગમઃ કદા વાસ સંવાદ એતત વર્ણય નઃ પ્રભુ. આપને એ કહો, વિદુરને મૈત્રી મહર્ષિનો અદ્ભુત સંવાદ થયો છે, મેં સાંભળ્યું છે, તો એ સંવાદ ક્યાં થયો અને શા માટે થયો? એ દિવ્ય ગાથા મારે સાંભળવી છે, માટે એ દિવ્ય ગાથા મને સંભળાવો. ભક્તો, બે દાડાની કથા એટલે તૃતીય સ્કંદ સુધીની કથા બહુ જ અટપટી છે. કોઈ રીતે તમને ખબર ન પડે કથા ક્યાં હાલી જાય છે. સાચું કહું, જ્યારે હું શરૂઆતમાં શ્રીમદ ભાગવતની કથા તૈયાર કરતો હતો ને, ત્યારે આ ત્રણ સ્કંતો ચાર પાંચ ફેરી વાંચ્યા ત્યારે મને ખબર પડે શું કહેવા માગે છે. કારણ કે અનેક વક્તો અનેક શ્રોતાની વચ્ચે ઘેરાયેલી ગાથા, અનેક ફેરી સૃષ્ટિનું સર્જન થાય પણ વિસર્જન થાય. જો દ્વારકાધીશ એ આ લોકમાંથી વિદાય લઈ લીધી, એ ગાથા આપણે સાંભળી લીધી. અર્જુન શોકેલા બની ગયા, ગાથા સાંભળી લીધી. હવે પાછું એનું જ પ્રાગટ્ય થશે. આપ મને એ કહો કે વિદુરજી મૈત્રી મહર્ષિનો સંવાદ ક્યાં થયો? વળી સુખદેવજી મહારાજ કથાનો પ્રારંભ કર્યો કે તેર તેર વર્ષ સુધી, બાર વર્ષ ગુપ્ત, જાહેરમાં તેરમા વર્ષે ગુપ્ત વર્ષ તરીકે તેર તેર વર્ષ સુધી પાંડવો વન વિચરણ કરી અને ફરી પાછા હસ્તિનાપુર આવ્યા છે. પોતાના રાજની માંગણી કરી, કૌરવે ના પાડી દીધી, કાંઈ નહીં મળે. ને તો શરત એવી હતી, જો તેરમા વર્ષે ન પકડાય તો આખું રાજ્ય પાછું આપી દેવું. પણ તેર વર્ષ સુધી રાજ કર્યું એટલે કબજાક લગાવ્યો, લાલચ લાગી. ભલા માણા ત્રણ વર્ષ રહે કોઈના મકાનમાં ત્યાં લાલચ લાગે તો આ તો તેર વર્ષ રહે આપણે લાલચ ન લાગે. ક્યારેક ક્યારેક માણસો છે ને લાલચું બહુ થઈ જાય. બહુ સાચું કહું, લાલચું બહુ થઈ જાય. ભલા માણા લાલચું થઈને શું લોચો કાઢવાનો? પુરુષાર્થ કરો. પ્રારબ્ધમાં નહીં હોય ને તો મારો ઠાકોર દેશે, પ્રારબ્ધ નહીં હોય તો દેશે. સંકલ્પ કરજો કથામાંથી, જિંદગીમાં ક્યારેક પાય અને તેની ન ખપે, પાય ન ખપે. નહીં તો ક્યારેક ક્યારેક માણસ એટલો બધો લાલચો થઈ જાય. કોઈ કે બિચારા એ ભાડે ઘર આપ્યું હોય, દુકાન આપ્યું હોય, ત્રણ વર્ષ પૂરા થાય પછી ખાલી ન કરે. અરે તમારી ક્યાં વાત કરો. ક્યારેક ક્યારેક કોઈ ધાર્મિક સ્થાન હોય, એને આજીવિકા માટે દુકાન હોય કે ધર્મશાળા હોય કે કંઈક ખેતરો હોય ખેડવા માટે આપે, એને નો જમા કરાવે, કેટલો બધો લાલચો માણસ થઈ જાય. અને ભક્તો એક વાત તમને કહું, લાલચો માણસ જીવનમાં કદી ક્રાંતિ ન સર્જે, ક્રાંતિ ન સર્જી શકે. મારે વધારે વાત નથી છેડવી, પણ અનામતની વાત તમે વિચારો, અનામતની વાત તમે વિચારો. ભક્તો, તમારું હૃદય હા પાડશે. આજ 75 વર્ષથી અઢળક અનામતો મળ્યા પછી પણ, કેટલી બધી સહાય મળ્યા પછી પણ, અમુક વર્ગનું જે ઉત્થાન થવું જેટલું ન થયું એનું કારણ શું? અનામતને હટાવવા માટે કેટલાય લોકોએ પ્રયાસો કર્યા, અનામત હટી પણ નહીં. ફક્ત એક વાત યાદ રાખજો,
અનામત છે ને એ નાના માણસને સહાય માટે અપાયેલું પ્રદાન નથી. એ પ્રારંભ કાળમાં એ હેતુ સારો હશે, પણ અત્યારે તો એ માય કાંગલો સમાજ જ કાયમ રહે, એ ક્યારેય પણ અતિ સુખી ન થાય એને માટે કરાયેલું કૌવત છે. આ વાત બહુ સમજાય જેવી છે. એ જોકે નીકળે એમ નથી, એ અનામત તેથી નીકળે જે દાડે એને વાત સમજાય જશે કે અનામતને બાને આપણને આ સદૈવને માટે પાગળા રાખવા માગે છે, જે દાડે એ લોકો એના માટે સંઘર્ષ કરશે કે અમારે અનામત ન જોઈએ, અને જે દાડે અનામત હટશે ને તે દાડે ભારત દેશની પ્રત્યેક વ્યક્તિ સુખી થાય, પ્રત્યેક વ્યક્તિ સુખી, કોઈ દુખી નહીં હોય. લગભગ બધા ઉજળિયાત જ્ઞાતિના બધા બેઠા છે, પટેલ લોભી હોય કે એક્સ વાય ઝેડ. હું તમને એમ કહું, તમારા દીકરાને કોણે અનામત આપી, તમારા દીકરાને કોણે એક પાય આપી? સરકારે તમને કે ભલે સરકારના આપણે હિમાયતી છે, પણ સરકારે ક્યારે તમને એમ કીધું કે લો ભાઈ પટેલના દીકરા છો તે બહુ મહેનત કરો, તમે આ 50,000 લઈ જાઓ, ક્યારે આપ્યા કહો? અને તેમ છતાંય એક દાડો ખેતીના કામ કરનારા, આજથી 50 વર્ષ પહેલાં તમે જૂના જમાના વૈદ્ય લગભગ બધા ખેતી કરતા, એક દાડો ખેતીનું કામ કરનારા આજ કોઈ 100 કરોડના માલિક, કોઈ 200 કરોડના માલિક, કોઈ 500 કરોડના માલિક, તો કોઈ આપી ગયું? યાદ રાખજો, ઠાકોર બધાને આપવા રેડી છે, પણ અમને ખબર હતી કે આપણને અનામતે મળે એમ નથી, આપણને ગવર્મેન્ટે રૂપિયો હોય કે આપે એમ નથી, આપણે તૂટ્યા સિવાય બીજો વિકલ્પ નથી. કદાચ તમારે આવતો છે ભણતા અત્યારે પાઠ, સજીભાઈ પાઠ આવતો આવતો તમારે, ઓલો અખરોટનો, અખરોટનો હિન્દીમાં આવતો તમને કોને યાદ છે? અખરોટનો એક પાઠ આવતો, એક બહુ મોટા શેઠ હતા, બહુ સમજાય એવો પ્રસંગ છે, બહુ મોટા શેઠ હતા, પણ સંજોગ વશાત ધંધામાં નુકસાની ગઈ, ભયંકર નુકસાની ગઈ, બધું વેચાઈ ગયું, ઘરમાં કાંઈ ન રહ્યું, પણ તેમ છતાં શેઠના દીકરાઓ કોકને ત્યાં મજૂરી કરવા કેમ જાય, શરમ આવે, એટલે ઘરના વાડાની અંદર એક અખરોટનું ઝાડ હતું, અખરોટને વેચી અને જે રૂપિયા આવે એમાંથી માણ કરીને જીવન ચલાવે, ક્યારેક એક ટાઈમ ભોજન મળે, ક્યારેક બે ટાઈમ ભોજન મળે, પણ એમાં ચલાવતા, એમાં ઘટના ઘટે કે મહેમાનીને ઘેરે આવ્યા, અને સાંજે જ્યારે ભોજન કરવાનો ટાઈમ થયો, શેઠને 4 દીકરા હતા, ભોજન કરવાનો ટાઈમ થયો ત્યારે મહેમાન એકલાને બેહાર્યા. મહેમાને કીધું, મંજીભાઈને જ બેહો, તો મંજીભાઈના સોમવાર છે, તો નાગજીભાઈને, તો નાગજીભાઈને જરાક પેટમાં ગડબડ થઈ ગઈ છે, તો કાનજીભાઈને, તો કાનજીભાઈના બહાર જમવાનું આમંત્રણ, એમ કહીને ચારે છટક્યા. પણ મહેમાન બહુ હોશિયાર હતા, એના મનમાં વિચાર થયો, માનો યા ન માનો પણ કાંઈક ડાળમાં કાળું છે. રિયાલિટી એ હતી કે 5 જણા જમી શકે, 2 જણા જમી શકે એટલું ઘનમાં ઘરમાં અનાજ હતું નહીં, માણ મહેમાનની રસોઈ બની હતી, એટલે કોઈ પણ બાના કાઢીને છટકી ગયા. મહેમાન જમી તો ગયા, પણ મહેમાનના મનમાં વિચાર થયો એની પાછળ કાંઈક કારણ છે. મહેમાને તપાસ કરીને તો ખબર પડી આ કંપની આખી ફળસામ ગઈ છે, અને ઘરમાં ભોજન કરેલી પણ પોઝિશન રહેવા પામી નથી, અખરોટના ઝાડને આધારે જીવન જીવે છે. મહેમાને રાત સમય સાંજે સૂતા પહેલાં કુવાડો ગોતી કાઢ્યો, પછી કુવાડાને સંગ્રીને હુઈ ગયા, અને બધા જ્યારે ઊંઘી ગયા ને ત્યારે મહેમાન જાગ્યા, અને ઘરના વાડામાં પહેલાં અખરોટનો જડતો ને કાપી નાખી મહેમાન જતા રહ્યા. સવારે ઘરના બધા સદસ્યો જાગ્યા, જાગીને જોયું મહેમાનને, એટલે મહેમાન ક્યાં ગયા, મહેમાન ક્યાં ગયા? મહેમાનને ગોતા ગોતા જ્યાં વાડામાં ગયા ત્યાં અખરોટનું ઝાડ કાપી નાખ્યું, અને આખું ઘર રેડ્યું. આ મહેમાન હતા, દુશ્મન હતા, જેને આધારે આપણે આ જીવન ગુજરાન કરતા હતા. આ મહેમાન અખરોટનું ઝાડ કાપીને જતા રહ્યા, હવે ઘર કેમ ચલાવશું? બહુ દુઃખી બન્યા, બધા બહુ દુઃખી બન્યા, પણ હવે કરીશું, રસ્તો બીજો કઈ હતો નહીં, હવે કરવું શું? નહીં છૂટકે નોકરીમાં લાગ્યા, સાંભળજો, નહીં છૂટકે નોકરીમાં લાગ્યા. હતા તો શેઠના દીકરા, બુદ્ધિ તેના બાપની, થોડો સમય નોકરી કરી અને એમ કરતા કરતા સફળ થયા. 3 વર્ષ થયા તો હતા પહેલા આના કરતા સમૃદ્ધ થઈ ગયા, અને 3 વર્ષ પછી ઓલા મહેમાન ફરી વાર આવ્યા ઘરે, અને મહેમાનને આવેલા જોયા, અને ચારે ભાઈએ દોટ મૂકીને મહેમાનના પગ પકડી લીધા, અને મહેમાનને કહે કે તમે તમારા ભગવાન તમારે લઈને સુખીયા થાય, ને તો હજુ અમે દુઃખીના ડાળિયા હોત. દ્રષ્ટાંત સમજાય છે તમને? એમ ભક્તો, આપ હું તો એમ કહું, આ ઉજળિયાતને પણ કાંઈ ને કાંઈ જો મદદ અખરોટના ઝાડ જેમ કર્યું હોત તો હજી અમને ખેતી જ કરતા હોત, પણ કોઈ હેલ્પ ન કરી, એટલે એને ખબર હતી કે આપણે લડ્યા સિવાય છૂટક્યો નથી, દાખલો કર્યા સિવાય છૂટક્યો નથી, જેને કારણે મહેનત કરી ઠાકોરજી કૃપા દ્રષ્ટિ કરી અને નીતિ રાખી સાહસ કર્યો, પ્રયાસ કર્યો, ઠાકોરજી સુખિયા કર્યા.
એટલે કહું છું, કોઈ અહીંયા બેઠેલા ને કહું છું, લક ચેનલમાં સાંભળતા અને કહું છું, ક્યારે હરામનું ખાવાનો સંકલ્પ નહીં કરશો, કોઈનું પડાવી લેવાનો સંકલ્પ નહીં કરશો. દુર્યોધનને તો પડાવી લેવાનું મન થયું, કોઈ પણ ભોગે હું યુધિષ્ઠિરના રાજ પાછું નો છું. બહુ બધા દૂતોને મોકલ્યા, તેમ છતાં હા ન પાડે. છેવટે સ્વયં દ્વારકાધીશ દૂત બની ગયા છે. અર્જુને ના પાડ્યો, ભીમે ના કીધી, કૃપાનાથ રહેવા દો ને, આપે નથી ત્યાં જવું. એ લાતો કાદે હે બાતો સે નહીં માનેગા. ભીમે કીધું છે કે એની સામે લડી લેવાય. દ્વારકાધીશે કીધું, પણ એક વાર મને જવા દો, કમસે કમ સંઘર્ષ અટકે તો બહુ સારું થાય, સંઘર્ષમાં ક્યારે સુખ ન હોય, માટે એક વાર મને ધોકો ખાવા દો. અને દ્વારકાધીશ સ્વયં આવ્યા છે હસ્તિનાપુર વિશાળ કચેરી અંદર. દ્વારકાધીશે કહ્યું છે, હે દુર્યોધન, તું માની જા બાપ, આખું રાજ્ય પાંડવોનું છે, પરંતુ તેમ છતાં અડધું તું આપી દે. પાંડવો માની જશે, તોલો ધૂણાયો દુર્યોધને, નહીં આપું. દ્વારકાધીશે કીધું, અડધું રાજ ન આપું, તે કામ કર, માત્ર 5 ગામ આપી દે, જા હું યુધિષ્ઠિર વગેરે પાંડવોને મનાઈ લઈશ. અને એ વખતે ફરીને તોલો ધૂણાવતા દુર્યોધન બોલો છે, 5 ગામની ક્યાં વાત કરો છો દ્વારકેશ, યુદ્ધ કર્યા સિવાય એક સ્વયના નાકા જેટલી ધરતી આપવા હું તૈયાર નથી. અને આટલા શબ્દ સાંભળતાની સાથે દ્વારકાધીશના લોચન લાલ થયા છે, દ્વારકાધીશના મોઢામાં શબ્દ નીકળ્યા છે, દુર્યોધન તો કાન ખોલીને સાંભળી લેજે, તારે યુદ્ધ જ કરવું છે ને, તો તને જાહો આપીને જાવશ, યુદ્ધની તૈયારી કરજે અને કાન ખોલીને સાંભળી લે. યુદ્ધના મેદાનમાં, કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન અને ભીમ જ્યારે ગાંડા બની બોસ ફાટી બોલાવા માંડશે, ત્યારે દુર્યોધન તું કે તારા 99 ભાઈઓ ગાંધારીના 100માંથી એકની તેવડ નથી અર્જુન ભીમની સામે ટક્કર ઝીલી શકે, હવે જાઓ છો જાહો આપીને કરજે યુદ્ધની તૈયારી. બોલતા દ્વારકાધીશે ત્યાંથી વિદાય લીધી. પણ ભગવાન કેટલા બધા દયાળો, જતા જતા મનમાં વિચાર્યું, હજુ સંઘર્ષ અટકી જાય તો સારું. આ વિચાર કરી જતા જતા કર્ણનું કાંડું પકડ્યું અને કર્ણને પોતા રથમાં બેસાડ્યો, રથમાં બેસાડીને બહાર લઈ ગયા છે. તે મહાભારત વાંચ્યું તો છે ને, ભાગવત વાંચ્યું તો છે ને, હાથ નથી ઊંચા કરાવવા, કારણ કે ભર સભામાં કોઈની લાજ લેવાય નહીં અને પાછો આ લક્ષમાં લાહી જાય. કોઈક વિચારશે કે આ કથા બેહારી શું કામ, લાજ વધારવા કે લાજ ઉતારવા, માટે ઊંચા હાથ નથી મારે કરાવવા. કર્ણનું કાંડું પકડ્યું છે, રથમાં દ્વારકાધીશે બેસાડ્યો અને રથને બહાર હકાલી જઈને કહ્યું છે, કર્ણ તું માની દે બાપ, તારે આધારે, યાદ રાખ, તારે આધારે દુર્યોધન યુદ્ધના મંડાણો માંડી રહ્યા છે. કર્ણ તું જો માની જાને તો જાઉં તને વચન આપું છું, હસ્તિનાપુરની ગાદી પર તારો રાજ્યાભિષેક કરાવી, તું દુર્યોધન બાજુ તો એક બાજુ હટી જા. નાટલા શબ્દ સાંભળતાની સાથે કર્ણ બોલ્યો છે, માલિક મને માફ કરજો, દુર્યોધન મારો પરમ મિત્ર છે, એનું ધોખો ન દઈ શકું, હું એને વફાદાર બની વર્ત્યો છું, માટે એનું ધોખો નહીં દઉં, એનો દગો નહીં દઉં. ભક્તો કેવી વફાદારી છે કર્ણને તમે વિચારતો, કેવી વફાદારી છે તમે કલ્પના તો કરો. હસ્તિનાપુરનું રાજ્ય એટલે લગભગ પૂરા હિન્દુસ્તાનનું રાજ્ય આ કોઈ તારે હવાલે કરી દઉં, કારણ તું માની જા, દુર્યોધનની બાજુમાંથી હટી જા. અને કર્ણ એમ કે એ મારાથી નહીં બને, વફાદારી કેવડી. કર્ણની વફાદારી એ દુનિયામાં કોઈની વફાદારી ન મળે, પણ વફાદારી એને ખોટા નહીં રાખી, વફાદારી ખોટા ન રાખી. બસ મિસ્ટેક કર્ણ અહીંયા કરી ગયો, એને વફાદારી દુર્યોધનની રાખી. માટે ભક્તો આપણા શાસ્ત્ર એમ કે વિહલાજ માર લખે છે, મિત્ર કરો ને તો પણ મિત્ર કોઈ સારા ન કરશે. શત્રુ તથાપી સમજુજ સારો, શત્રુ તથાપી સમજુજ સારો, શત્રુ તથાપી સમજુજ સારો, શત્રુ તથાપી સમજુજ સારો, જો મિત્ર તો મૂર્ખ મહાન ઠારો, જો મિત્ર તો મૂર્ખ મહાન ઠારો, જો મિત્ર તો મૂર્ખ મહાન ઠારો, જો મિત્ર તો મૂર્ખ મહાન ઠારો. શાકમનો મૂર્ખ સ્નેહી કોયા, શાકમ કી ના કી વિનાશ હોય, તે ના થકી ના
શત્રુ તથાપિ સમજો જે સારો, જો મિત્ર તો મૂર્ખ મહાન ઠારો. યાદ રાખજો, અદભુત વાત બતાવે છે વિહારીલાજ મહારાજ. મિત્ર કરો, શત્રુ કરો તો સજ્જનને કરશો. મિત્ર સજ્જનને કરજો, દુશ્મન બનાવો તો કોઈ સજ્જનને બનાવશો. દુર્જનને દુશ્મન તો નહીં બનાવતા, પણ દુર્જનને કોઈ મિત્ર નહીં બનાવતા. યાદ રાખજો, સજ્જન વ્યક્તિ દુશ્મન બનશે તો પણ, દુર્જન મિત્ર બની જેટલી નુકસાની કરશે એટલી નહીં કરે. એક એક અદભુત પ્રસંગ મને ગમે એટલે તમને કહી દઉં, જો કે એ વાતથી તમે વાકેફ હશો, વિદિત હશો. ભાવનગર નરેશ વજેશી બાપુની સામે જગદાસ ખોમણ બારવટે ચડ્યા હતા. ઘટના ઘટી, ભાવનગર નરેશના રાજકુમારનું અવસાન થયું. એ સમાચાર જગદાસ ખુમાણને મળ્યા. જગદાસ ખુમાણે પોતાના સાગરીતોને કહ્યું છે, ભાવનગર નરેશના રાજકુમારનું અવસાન થયું, આપણે કાણે જવું છે. સાગરીતો બધા કહેવા માંડ્યા, પણ નામદાર તમને પકડવાને માટે તો ભાવનગર નરેશ રાત દાડો એક કર્યા છે, તમે સામે ચાલી જશો. પણ ત્યારે જોગીદાસ ખુમાણ બહુ સરસ બોલ્યા છે, સાગરીતો સાંભળો, મેં ભાવનગર નરેશની સામે બારવટું વગેરે સમજે ખેડું નથી, હું ભાવનગર નરેશની ખાનદાનીને ઓળખું છું, એની ખાનદાનીને ઓળખું છું, મને કોઈ ભય નથી. અનભક્ત ઇતિહાસે નોંધ લીધી, જોગીદાસ ખુમાણ કાણે ગયા છે, માથા પર વસ્ત્ર ઓઢેલું છે, પણ સાવ છુપો થોડો રે, ઓળખાઈ ગયા. સિપાહીઓએ ભાવનગર નરેશના કાનમાં જઈને કીધું, ભાવનગર નરેશના કાનમાં જઈને કીધું, નામદાર જોગીદાસ આ પકડી લઈએ. અને ભાવનગર નરેશ બોલ્યા, નહીં આજ પકડાય નહીં. અરે નામદાર, જેને માટે આપણે રાત દાડો દાખલો કરીએ છીએ. અને ત્યારે ભાવનગર નરેશ બોલ્યા છે, આજ એને પકડાય નહીં, આ જોગીદાસ મારા દુઃખની અંદર ભાગીદાર થવા માટે આવ્યા છે, અને આજ હું જો જોગીદાસને પકડી લઉં ને તો મારી જનેતાનું ધાવણ લાજે, મારી જનેતાનું ધાવણ લાજે. બાપ આને મિત્ર બનાય, આને દુશ્મન બનાય. કર્ણની વફાદારી ગજબની છે, પણ દુર્યોધન મહાખળ છે, એની સાથે મૈત્રી કરી છે. શુકદેવજી મહારાજ કે પરીક્ષિત, દ્વારકાધીશ બહુ પ્રકારે સમજાવ્યા, પરંતુ એકનો બે જ્યારે કર્ણ ન થયો, દ્વારકાધીશ ઉદાસ બની પાછા ફર્યા છે. આ બાજુ સમાચાર મળ્યા છે વિદુરજીને, વિદુરજી ધૃતરાષ્ટ્રની પાસે ગયા છે, બહુ પ્રકારે ધૃતરાષ્ટ્રને મનાવવાનો પ્રયાસ કર્યો છે, મોટા ભાઈ મારી વાત માની જાઓ, આપ દુર્યોધનનો ત્યાગ કરી દઉં, દુર્યોધન મહાખળ છે, આપ એનો ત્યાગ નહીં કરો ને તો આપ 100 પુત્રના પિતા હોવા છતાંય પણ આપનો અંતકાળ આવશે, ત્યારે અગ્નિ મૂકનારો કોઈ નહીં બચે, માટે મારી વાત માની જાઓ. અને વિદુરજી બધા પ્રકારે સમજાવતા, એ સમાચાર આ બધું દુર્યોધનને મળ્યા. દુર્યોધને સિપાહીને કીધું, જાઓ સિપાહી વિદુર કાકાને પકડીને રાજકચેરીમાં હાજર કરો. વિદુરને પકડીને રાજકચેરીમાં લાવવામાં આવ્યા છે, અને દુર્યોધન બોલ્યો છે, હે વિદુર કાકા, તમે મારા અન્નના ટુકડા પર પોસાઈ રહ્યા છો અને મારા વિરુદ્ધમાં પિતાગળ વાત કરો છો. હે સિપાયો, આ વિદુરને મારા રાજમાંથી ધક્કા મારીને કાઢી મૂકો. વિદુરજીના મોઢામાંથી શબ્દ નીકળ્યા છે, મને રાજમાંથી ધક્કા મારીને કાઢો નહીં પડે. દુર્યોધન સાંભળ, હવે હું તારે જેવા પાપીની ભેળો રહેવા માટે તૈયાર નથી. બોલતા વિદુરજી હસ્તિનાપુરનો ત્યાગ કર્યો છે. ભક્તો કથા બતાવે છે, પાપનો છૂટકો હોય દ્રોહનો છૂટક્યો ન હોય, બાપ એનો છૂટક્યો ન હોય. જ્યાં સુધી વિદુરજી દુર્યોધનની બાજુમાં બેઠા હતા ત્યાં સુધી પાંડવોની તાકાત નથી કે દુર્યોધન યા તો કૌરવનો વાકો વાળ કરી શકે, પણ સામે ચાલી વિદુરજીને વિદાય આપી એ જ કૌરવના વિનાશનું કારણ બન્યું છે. જ્યાં સુધી વિભીષણ રાવણની બાજુ બેઠા હોય ત્યાં સુધી પ્રભુ રાઘવ પર રાવણનો વાકો વાળ ન કરી શકે, પણ ધક્કો મારી લાત મારીને વિભીષણને જે વિદાય આપી એ જ રાવણના વિનાશનું કારણ બન્યું છે. પેશવા સરકારે ભગવાન સ્વામિનારાયણને અમદાવાદ બોલાવી ભયંકર કાવતર રચ્યું, ઉકળતું તેલનું કડાયું, એના પર ઢોલિયો બિછાયો. ભગવાન સ્વામિનારાયણને બેહવા માટે આગ્રહ કર્યો, પણ તનકી જાણે મનકી જાણે જાણે ચિતકી ચોરી પરમાત્મા કેમ આ વાત નો જાણે, પોતી ઉપરની બેસતા કીધું કે મેં તો સાધુ મહાત્મા કે તમે બેહો. પેશવા સરકાર કીધું, નહીં આપ બેસો. અતી જયારે તાણે કરી ને ત્યારે પોતાના હાથમાં લાકડીથી લાકડીનું ઉપરથી દીધો વજન, અને કડુલ ભૂ કરતી આખી એ પથારી ગઈ ઉકળતા તેલમાં. અને પેશવા સરકારનું કાવતરું જયારે જાહેર થયું
પિશ્વા સરકાર ખીજાને કહેવા માંડી, તમારે મારા રાજ્યમાં કોઈ પગ ન મૂકો. ભગવાન સ્વામિનારાયણ કે ક્યાં સુધી ન આવી? તો કે જ્યાં સુધી મારું રાજ્ય હોય ત્યાં સુધી. ભગવાન સ્વામિનારાયણ કે નહીં આવીએ. અને ભગવાન શ્રી હરિ અમદાવાદમાંથી વિદાય લીધી. 8મે દાડે પેશવા સરકારનો પરાજય થયો અને ભગવાન સ્વામિનારાયણનું ભવ્ય સ્વાગત અમદાવાદમાં કરવામાં આવ્યું છે. માટે ભગવાનના ભક્તો યાદ રાખજો, થાય એટલી સેવા કરજો સમાજની, થાય એટલી સેવા કરજો મહાપુરુષોની, થાય એટલી સેવા કરશો સાધુ બ્રાહ્મણોની, પણ કોઈનો દ્રોહ ન થાય એમ માટે ખૂબ સાવધાન બની જીવજો, ખૂબ સાવધાન બની જીવજો. પીપા પાપ ન કીજીએ તો પૂર્ણ કિયા સો બાર, પીપા પાપ ન કીજીએ તો પૂર્ણ કિયા સો બાર, કિસી કા લિયા નહીં તો દિયા 12000, કિસી કા લિયા નહીં તો દિયા 12000. સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, આજે વિદુરજીનું ભયંકર અપમાન કરી વિદાય આપે છે. વિદુરજી યાત્રા કરવા માટે નીકળ્યા છે, 36 વર્ષ સુધી યાત્રા કરી છે. યાત્રા કરતા કરતા ફરતા 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 વૃંદાવનમાં આવ્યા છે, જે જગ્યાએ ઉદ્ધવજી અને વિદુરજીનું અદભુત મિલન થયું છે. ઉદ્ધવજીને જોતાની સાથે વિદુરજી આગળ વધ્યા છે અને વંદના કરીએ છે. ઉદ્ધવજી એકદમ વિદુરજીની છાતી છાપ્યા છે. વિદુરજીએ પ્રશ્ન કર્યો છે, હે ઉદ્ધવ, મારો દ્વારકાધીશ કેમ છે? આપ જલ્દી મને કહો, દ્વારકાની બધી યદુવંશી પ્રજા કેમ છે એ મને સમજાવો, અને કૌરવનો પાંડવ બધા સુખી તો છે ને, યદુવંશ બધા સુખી તો છે ને? અને આટલા શબ્દ સાંભળતાની સાથે ઉદ્ધવજીની આંખમાં આંસુ ભરાયા છે. વિદુરજીએ પ્રશ્ન કર્યો છે, આપની આંખમાં આંસુ કારણ? કેમ આપની આંખમાં આંસુ? અને રડતે નેત્રે ઉદ્ધવજી બોલ્યા છે, હે વિદુરજી, કૃષ્ણ દિમણી નિમલોચે ગિરણેશ્વ જગરેણહમ કિમ નુન કુશલમ બ્રુયામ ગત શ્રીશુ ગૃહેશ્વહમ. હે વિદુર, હું તમને દ્વારકાધીશની કુશળતાની શું વાત કરું? યદવંશો કૌરવ પાંડવની કુશળતાની શું વાત કરું? અરે ભયંકર મહાભારત યુદ્ધ ખેલાણું જેની અંદર તમામ કૌરવનો વિનાશ સર્જાયો. અરે સ્વયં દ્વારકાધીશ લોકમાંથી વિદાય લીધી છે. કૃષ્ણરૂપી સૂરજ અમારા માટે સદૈવને માટે આથમી ચૂક્યો. આખી દ્વારકાને સાગરે ડૂબાડી દીધી છે. અને સાંભળો, માં કુંતા પણ વિરહના શબ્દ સાંભળતાની સાથે આ લોકમાં વિદાય લઈ ગયા છે. 5 પાંડવો પણ હિમાળો ગાળવા માટે જતા રહ્યા છે. ભયંકરતા સર્જાઈ ચૂકી છે. અને દ્વારકાધીશે વિદાય લીધી શબ્દ સાંભળતાની સાથે વિદુરજી ખૂબ રેડ્યા છે. રડતે નેત્ર કહેવા લાગ્યા, મારે જો કોણ કમ ભાગ્ય છે? 36 વર્ષથી યાત્રા કરતો હતો, મનમાં એમ હતું દ્વારકાધીશના દર્શનની યાત્રાનો વિરામ કરીશ, પણ દ્વારકાધીશો તો વિદાય લીધી. બોલતા વિદુર જ્યારે ખૂબ રેડ્યા છે. ઉદ્ધવજી બોલે, આપ રડો નહીં, આપને રડવાની કોઈ જરૂર નથી. સાંભળો, આપના જેવો કોઈ ભાગશાળી પુરુષ નથી. દ્વારકાધીશ લોકમાં જ્યારે વિદાય લીધી ત્યારે દુનિયામાં કોઈને યાદ નહોતા કર્યા. એને નંદ યશોદાને યાદ નહોત કર્યા, વસુદેવ દેવકીને યાદ નહોતા કર્યા, એને યદવંશ કોઈને યાદ ન કર્યા, માં કુંતા કે 5 પાંડવોને યાદ નહોતા કર્યા. પણ આ લોકમાંથી વિદાય લેતા લેતા દ્વારકાધીશના મુખમાં 3 વાર શબ્દો નીકળ્યા હતા, મને મારો વિદુર ન મળ્યો, મને મારો વિદુર ન મળ્યો, મને મારો વિદુર ન મળ્યો. બાપ, એ વિદુરજીની ઊંચાઈ કેટલી તમે કલ્પના તો કરો. અંતકાળે ભક્ત ભગવાનને યાદ કરે સમજી શકાય, અને ભક્ત ભગવાનને યાદ કરે તો ભક્તની કેટલી ઊંચાઈ વધી જાય. તો બાપા લોકમાંથી વિદાય લેતી વખતે સ્વયં ભગવાન ભક્તને યાદ કરે, ભક્તની ઊંચાઈ કેટલી છે, ભક્તની ઊંચાઈ કેટલી છે. આટલા શબ્દ સાંભળતા વિદુરજી ખૂબ રડ્યા છે. રડતે નેત્ર વિદુરજી બોલ્યા છે, હે ઉદ્ધવ, જે કુળમાં તમે જન્મા યદવંશને હું તમે ન બચાવી શક્યા, અને જે કુળમાં હું જન્મો એ કુરુવંશને હું ન બચાવી શક્યો. મારા પર કૃપા કરો, મારું મન જ્યારે વિહવળ બન્યું છે ત્યારે દ્વારકાધીશની એ ચરિત્રની ગાથા મને સંભળાવો, ભગવાનના ચરિત્રો સંભળાવો. ઉદ્ધવજી બોલ્યા છે, માફ કરજો વિદુરજી, પ્રભુ વિરહમાં એટલો બધો ખીન બન્યો છું, હું આપને ચરિત્રો નહીં સંભળાવી શકું. આપ અહીંયાથી ગંગાના તટ ઉપર જાઓ, ત્યાં તમને મૈત્રી મહર્ષિ મળશે, અને મૈત્રી મહર્ષિ તમને પ્રભુના દિવ્ય ચરિત્રોની વાતો કરશે. ભક્તો, ઉદ્ધવજીને ભગવાને બહુ સ્પષ્ટ શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદમાં આજ્ઞા કરી હતી કે તમે મેં આપેલું જ્ઞાન એ લોકોને આપજો. પણ ઉદ્ધવજીએ જ્ઞાન કોઈને ન આપ્યું, સામેથી માગ્યું વિદુરજી તોય ન આપ્યું. અહીંયા ભક્તો સ્વામિનારાયણ સંપદાનો છડો જોઈન્ટ થાય છે. માગ્યું તોય ના આપ્યું. અને ઉદ્ધવજી સદા બદ્રિકાશ્રમમાં ગયા છે, અને બદ્રિકાશ્રમમાં દુર્વાસા મુનિના શાપ
આપનો સ્વીકાર કરીને ફરી વાર ધરતી પર આવ્યા છે. અને ભગવાન સ્વામિનારાયણના ગુરુ બન્યા રામાનંદ સ્વામીનું નામ પડ્યું, જેણે ઉદ્ધવ સંપ્રદાયની સ્થાપના કરી અને હજારો લોકોને જે જ્ઞાન આપ્યું એ જ્ઞાનને જેણે ઝીલ્યું, સત્સંગના જ્ઞાનને ઝીલ્યું, માટે એને સત્સંગી શબ્દથી સંબોધવામાં આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિતોને સત્સંગી શબ્દથી સંબોધવામાં આવે છે. એનું કારણ ભગવાન દ્વારકાધીશ ઉદ્ધવજીને જે જ્ઞાન આપ્યું હતું, ઉદ્ધવજી એ જ જ્ઞાન પોતાના આશ્રિત ગણોને આપ્યું અને જ્ઞાન જેણે ઝીલ્યું અને સત્સંગી શબ્દથી સંબોધવામાં આવે છે. શુકદેવજી મહારાજ કે પરીક્ષિત, વિદુરજી અને ઉદ્ધવ બંને ત્યાંથી વિખૂટા પડ્યા છે. ચાલતા ચાલતા વિદુરજી ગંગાના તટ ઉપર આવ્યા, જે જગ્યાએ મૈત્રી મહર્ષિનું અદભુત મિલન થયું છે. મૈત્રી મહર્ષિને હાથ જોડી અને વિદુરજીએ કહ્યું છે કે મારા પર કૃપા કરો, મારા જેવા એક હલકટને આપ પરમાત્માનું જ્ઞાન આપો. ભક્તો, આને ભગવાન આધીન બને, હું ટળે હરી ટુકડા તે ટળાય દાસે રહે. જ્યાં સુધી અહંકાર બચે છે ત્યાં સુધી પ્રભુની પ્રાપ્તિ અસંભવિત છે. અહંકાર જ્યારે ઓગળે ત્યારે જીવાત્માને પ્રભુની પ્રાપ્તિ શક્ય બને છે. ભક્તો, જેટલા જેટલા મહાપુરુષો થયા એ તમામ તમે જોશો તો દાસના દાસ જોવા મળશે. તુલસી કુત્તા રામ કુત્તા, તુલસી કુત્તા રામ કા મુતૈયા મેરા નામ, કંઠે દોરી રામ કે જીત ખેંચો તીત જાય, જીત ખેંચો તીત જાય. ભક્તો, એક એક મહાપુરુષો પ્રેમ સગી પ્રેમાનંદ સ્વામી પણ સ્વામિનારાયણ સંપ્રદાયના બેતા બાચ્ય કવિઓમાં કહેવાય, પણ ભગવાન સ્વામિનારાયણ આગળ રડતે નેત્રે પ્રભુને પ્રાર્થના કરતા એમ કે હે માલિક, તેરે દ્વાર પર ગુણ ગાઉં રે, તેરે દ્વાર પર ગુણ ગાઉં, તેરે દ્વાર પર ગુણ ગાઉં રે, તેરે દ્વાર પર. લોકપતિ પરમ પુરુષે તુમ, અખિલ લોકપતિ પરમ પુરુષે તુમ, અખિલ લોકપતિ પરમ પુરુષે તુમ, અખિલ લોકપતિ પરમ પુરુષે તુમ. ક્ષમા અપરાધ નાથ મેરો,
મહાપુરુષો કેવા યાદ રાખજો, માણસની મહાનતાના દર્શન કરવા હોય તો માત્ર ઊંચાઈ સામે નહીં જોશો, એને ઊંડાણ સામે પણ જોજો. ઊંચાઈ તો ક્યારેક આકસ્મિત પણ માણસને પ્રાપ્ત થઈ શકતી હોય છે, ઊંડાણ કદી આકસ્મિત પ્રાપ્ત થતું હોતું નથી. માણસ ઊંડાણ જ માણસની સાચી ઊંચાઈના દર્શન કરાવી શકે. કેટલી ઊંચાઈ પ્રાપ્ત કર્યા પછી પણ પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી એમ કે, મેં તો તેરે દ્વાર પર્યો ગુણ ગાઉં. આજ વિદુરજી પણ કહી રહ્યા છે, હે મત્રેજી, મારા પર કૃપા કરો, આ દાસને આ ગુલામને આ પરમાત્માના ચરિત્રો સંભળાવો. મૈત્રીજી બોલ્યા છે, આપ એવું ન બોલો, આપ કોઈ સામાન્ય નથી, આપને બરાબર ઓળખો છો, આપ તો મૂર્તિમંત ધર્મરાજનો અવતાર છો. માન્ય ઋષિના શાપના ફળશ્રુતિ રૂપે આપ દાસી પુત્ર બન્યા છો, આપની જે અપેક્ષા બોલો હું બધું સંભળાવવા રેડી છું, તો આપ મને સૃષ્ટિનું સર્જન સમજાવો. વિદુર જે જયારે પ્રશ્ન કર્યો છે ત્યારે મૈત્રી મહર્ષિ સૃષ્ટિનું સર્જન સંભળાવવા માટે તૈયાર થયા. જે પ્રશ્ન પરીક્ષિતે સ્વયં સુખદેવજી મારને પૂછ્યો હતો, જે વાત સ્વયં બ્રહ્માએ નારદજીને સમજાવી એ જ વાત સમજાવવા તૈયાર થયા છે. સુખદેવજી મહારાજ બોલ્યા, પરીક્ષિત, આજ અદ્ભુત રીતે મૈત્રીજી બતાવી રહ્યા છે, આ સૃષ્ટિના સર્જનહાર ભગવાન છે. આ સૃષ્ટિના આદ્ય ભાગમાં પણ ભગવાને કહ્યું છે હું જતો, અંત ભાગમાં પણ હું જઈશ, અને વર્તમાન કાળમાં જે કાંઈ ઘટના ઘટે એમાં સામર્થ્ય મારી જ પરોવાઈ રહી છે. એવા જે પરમેશ્વર સૃષ્ટિનું સર્જન કરવાનું જ્યારે થાય ત્યારે પોતાની અલૌકિક ત્રણ પ્રકારની જે શક્તિ એના માધ્યમથી 24 તત્વોનું સર્જન કરે છે, અને ત્રણ પ્રકારનો અહંકાર જે છે એમાંથી સાત્વિક અહંકારમાંથી 10 ઇન્દ્રિયો, 4 અંતકરણના દેવતાઓ પ્રગટે, 15મું મન પ્રગટ થાય છે. રજોગુણની અંદરથી
દસ ઇન્દ્રિયો પંચ પ્રાણ એક બુદ્ધિનું સર્જન થાય છે, તમોગુણમાંથી પંચ ભૌત પંચ તન્માત્રનું સર્જન થાય છે, એમાંથી 24 તત્વને લઈ વિરાટની બોડી તૈયાર કરવામાં આવે છે, એની નાભીમાંથી બ્રહ્માનું પ્રાગટ્ય થયું, જે બ્રહ્મ 100 વર્ષ પર્યંત ચાલ્યા પરંતુ તેમ છતાં જ્યારે પાર ન પામ્યા, મુંજાએ જ્યારે બ્રહ્માને એ વખતે પંચભૂતના દર્શન થયા છે, પ્રભુને સ્તુતિ કરીએ છીએ, અને સ્તુતિ કરી જ્યારે અટક્યા, પ્રભુ રાજી થયા, સૃષ્ટિ સર્જવાનું જ્ઞાન આપ્યું છે. બ્રહ્માએ પ્રથમ સનકાદિકોની ઉત્પત્તિ કરી છે, પણ સનકાદિકો જ્યારે સંસારમાં ન જોડાયા ત્યારે મર્ચાદિકની ઉત્પત્તિ કરી, એના દ્વારા કશ્યપ વગેરેની ઉત્પત્તિ કરી છે, અને પોતાના હૃદય સ્થાનમાંથી અનેક પ્રકારના ધર્મ સર્ગ ઉત્પન્ન થયા છે, પીઠભાગમાંથી અનેક પ્રકારના અધર્મ સર્ગ ઉત્પન્ન થયા છે. પણ સૃષ્ટિ આગળ જ્યારે ન વધી એ જ વખતે ભગવાનના બ્રહ્માના હૃદય ભાગમાંથી એક જોડલું ઉત્પન્ન થયું, જેને મનુને શત્રુપા કહેવામાં આવે છે, જેના માધ્યમથી 2 પુત્ર અને 3 પુત્રીની પ્રાપ્તિ થઈ છે. ઉતાનપાદ અને પ્રિયવત 2 પુત્ર થયા છે. આકૃતિ, દેવહૂતિ, પ્રસૃતિ 3 દીકરીઓ થઈ છે. આ સર્જન તો થયું પણ રહેવાને માટે કોઈ વ્યવસ્થા નથી. વળી જ્યારે બ્રહ્મા મૂંઝાયા એ જ વખતે બ્રહ્માને છીક આવી છે, જેમાંથી ભગવાન વરાહ નારાયણનું પ્રાગટ્ય થયું છે. સીધા સ્લાંગ મારી પાતાળમાં પૃથ્વીને લઈ ગયેલે, હિરણાક્ષને મારી પૃથ્વીને સ્થિર કરી અને સૃષ્ટિની સર્જનની અંદર મહાન સહાયક મહેનત કરી છે. પરીક્ષિતે પ્રશ્ન કર્યો કે હિરણાક્ષ કોણ? તો બહુ વિસ્તારથી ગાથા સંભળાવી, પણ મારે વિસ્તાર બહુ નથી કરવો. હતા તો જય અને વિજય, પરંતુ સનકાદિકના શાપને કારણે આસુરીઓને પામ્યા હતા, પણ એક વાર દ્રોહ તો કર્યો, શાપ તો આપ્યો, પણ તરત પગમાં પડી ગયા. અમને માફ કરો, માફ કરો, શાપ તો મિથ્યા નહીં થાય, પણ 3-3 તમારા જન્મ થશે. પહેલા અવતારમાં હિરણાક્ષ હિરણ્યકશ્યપ, બીજા અવતારમાં રાવણ કુંભકર્ણ, ત્રીજા અવતારમાં દંતવક્ર શિશુપાલ થશો, અંતે ફરીને આના પદને પામશો. પરીક્ષિત મહારાજા એક અદભુત પ્રશ્ન કર્યો છે. તશ્યામ સવય મહાયોગી યુક્તાયામ યોગ લક્ષણ હિ સચર્જ કતિધા વીર્ય તન્મે સુશ્રવવદઃ. આપ મને એ કહો કે મેં એવું સાંભળ્યું છે કે સ્વયં ભગવાન એ અતિ પ્રસન્ન થઈ માતા દેવહૂતિના આંગણે કરદમ મહર્ષિના માધ્યમથી પ્રાગટ્યને પામ્યા હતા. તો ભગવાન કરદમ મહર્ષિને ઘેરે અવતાર ધારણ કર્યો, એની કઈ પૂર્ણ પૂર્તિ પૂર્ણ પૂજી હતી કે જેને કારણે ભગવાનને અવતાર ધારણ કરવો પડ્યો? તમામ ગાથા મારે સાંભળવી છે, માટે કૃપા કરી મને ગાથા સંભળાવો. સુખદેવજી મહારાજ બોલ્યા છે, પરીક્ષિત, પૂર્વે કરદમ મહર્ષિએ 10,000 વર્ષ સુધી સાધના કરી. જોકે આ બધું આપણા મગજમાં બેહવું કઠણ છે, 10,000 વર્ષ સુધી સાધના કરી, કારણ કે આપણે તો 50, 60, 70, 80 ગોટો વળી જાય, તો દાદાને 81 કોક ના થાય, એટલે જલ્દી આપણને હા ન પડે. પણ ભક્તો ભૂલતા નહીં, શાસ્ત્ર લખેલી બધી વાત સનાતન સત્ય છે, પણ આપણું લેવલ નથી એટલે આપણને સમજવી ગહન પડે છે. હું તમને કહું કે ગામડાની અંદર રહેનાર કોઈ ગોકળી હોય, ગોકળી કોઈ દી સ્કૂલે ન જોઈએ ને ગામે પૂરું જોયું ન હોય, એની પાસે કોઈ લેપટોપ લઈને એમ કહે કે આની અંદર આખી દુનિયા ભરીતી ગોકળીને મનાય, એને હા પડે. ગોકળી કે વ્યા તો થાય ને, તો એક ડાંગ જીકીને તોડી નાખી છે. તમને મને બુદ્ધિ કઈ ન સમજો, 500 ઘેટા બકરા ચરાવું છું, એની વાત એ હાચી, 500 ઘેટા બકરા ચરાવતો હોય તો શું લેપટોપમાં આખી દુનિયા નથી? પણ એને હા ન પડે, શું કામ? એનું લેવલ નથી. એમ ભક્તો આધ્યાત્મિક વાતો બધી લેપટોપના પ્રોગ્રામ જેવી છે, અને આપણી સ્થિતિ આપણી બોલો તો ખરા ગોકળી જેવી, એટલે વાત પકડવી ગહન ગહન છે, પણ વાત હકીકત છે. કારણ કે એ વખતે તો લાખ લાખ વર્ષને આવડતા, હું તો કહું સારું થયું મોડા આવ્યા, લાખ વરીને આવડતા ધંધા બિઝનેસમાં જેને સેટિંગ આવી ગયું વાંધો, પણ ન આવ્યું શું કરવાનું? એને લાખ વરુથી કરવું, હું લાખ વરુથી મજૂરી કરવાની, લાખ વરુથી લારી તાણ તાણ કરવાની, લાખ વરુથી લારી તાણવાની, બોલો, લાખ વરુથી કોકના વાસણ ઉટે ઉટે કરવાના, બીજા હેરાન ન થઈ જાય. ભાગશાળી તો ઘોર કળી કાલના માનીઓ છે બાપ, 50, 60, 70, 80 વર્ષની જિંદગી, અને આ લોકમાં સુખ્યો રહી શકે અને પ્રભુની આરાધના કરે તો બાપ 70, 80 વર્ષ પૂરા થાય અને દેહને મૂકીને પ્રભુના ધામને પામી જાય સુખી, આ તો કળી કાલના માણસો છે. કૃતાદેશ્ય પ્રજા રાજન કલો ઈચ્છંતિ સંભવમ, એટલા માટે એમ કહેવામાં આવ્યું કે સતયુગ ત્રેતાયુગ દ્વાપર યુગના માનવીઓ પણ ઘોર કળીકાળની અંદર જન્મ ધારણ કરવાની ઈચ્છા રાખે છે, પ્રભુને પ્રાર્થના કરે છે, કારણ કે ઘોર કળીકાળની અંદર જીવાત્મા નારાયણ પરાયણ થશે અને નારાયણ પરાયણ થઈને જોત જોતાની અંદર મુક્તિ પદ સુધી પહોંચી જશે. માટે ભાગશાળી આપણે
બાપ જોત જોતાની અંદર પ્રભુના ધામ સુધી પહોંચે છે. એમાં વર્તમાન કાળમાં તો લોકો એટલા બધા ભાગશાળી છે. સાચું કહો, આપણા પહેલાનું ડિપાર્ટમેન્ટ છે ને આપણા જેવો ભાગશાળી નહોતો. ભલે વાતો કરે બધી મોટી મોટી, પણ દુઃખીના ડાળિયા હતા બિચારા. એટલે સ્વામી વાતો લખ્યું, અત્યારે તો શિરડીના સાંઠાનો વચલો ભાગ છે, વચલો પોચોય છે અને મીઠોય છે. હું કહું સમજી ભાઈ, સાચું ખોટું? પોચોય છે અને મીઠોય છે. પહેલાં તો થળિયા હતા, ધરો ખોદી ખોદીને બિચારા તૂટી જતા. હજી ખોદતા ખોદતા આ શેડે જાય ને તે પાછા નવા ડોકા બીજ બાજુ કાઢે. થળિયાના ભાગ હતા. અને હવે પછીનો સમય પૂછડ્યું કીધું છે, સો બસો વર્ષ પછી આપણે આવું નહીં, તમારા હોતા હોય આપણે નથી આવું. વચલો ભાગ બરાબર ભાગશાળી. અને આ ભાગશાળી ભક્તો, ભાગશાળી જયારે બન્યા છે ત્યારે ભગવાન સ્વામિનારાયણ પ્રથમના 50માં વચનામૃતમાં કહે, ડાહ્યો તો એને કહેવાય મોક્ષનું કાર્ય સિદ્ધ કરી લે. ભગવાનના ભક્તો, લોકના વ્યવહાર કરતા કરતા, તમે કોઈ પણ ફિલ્ડમાં એનું કાર્ય કરતા કરતા, તમારી જવાબદારીને બરાબર વહન કરતા કરતા, તમે પરમાત્માની સાથે છોડો, જોઈન્ટ રાખજો, પ્રભુની આરાધના કરશો ને તો પ્રભુ જ્યારે અંતકાળ આવશે ત્યારે પોતાનું દિવ્ય ધામ આપશે. આ લોકમાં તો સુખ આપશે, આ લોકને મર્યા પછી પરમ સુખ આપશે. એ જ બુદ્ધિશાળી, એ જ દાવ, એ જ હોશિયાર મોક્ષને માટે જતન કરે. ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે પ્રથમના 50માં વચનામૃતમાં. એક સરસ પ્રસંગ યાદ આવે એટલે તમને કહી દઉં. ભગવાન સ્વામિનારાયણ એક ફેરી માંગરોળ પધારેલા, સામૂહ્ય નીકળેલું જબરું. સામૂહ્ય જાતું એ વખતે કબો વાણિયો, પોતે મોટો વેપારી, તજ લવિંગ એલઆઈસીનો જથ્થાબંધ વેપારી, પણ ધંધામાં નુકસાન નહીં ગઈ, તે ગાંડો થઈ ગયો. પછી ત્રાજામાં કાદવ છાણ ભરે, ઉભી બજાર નીકળે, રાડ્યું નાખતો જાય, કોઈ તજ લો, કોઈ લવિંગ લો, કોઈ એલઆઈસી લો. એમાં ભગવાન સ્વામિનારાયણ બરાબર સવારે લઈને નીકળ્યા, સુરા ખાચર જઈ ગયા. એટલે ભગવાન સ્વામિનારાયણને કે કૃપાને તો કબો ગાંડો. ભગવાન સ્વામિનારાયણ કશું બોલ્યા નહીં. બીજી વાર કીધું, મારા જ પેલો કબો ગાંડો, તોય ન બોલે. ત્રીજી વાર કીધું, મારા જ પેલો કબો ગાંડો. અને ત્યારે ભગવાન સ્વામિનારાયણ જે બોલે છે ભક્તો, આપણે બધાએ જીવની અંદર ઉતારે જેવા શબ્દો છે. ભગવાન સ્વામિનારાયણ કહે, દરબાર તમને તો એક જ કબો ગાંડો દેખાય છે, અમને તો ઠેર ઠેર કબા ગાંડા દેખાય, ઠેર ઠેર કબા ગાંડા દેખાય. જે કોઈ ભગવાન નથી ભજતા, આત્મશ્રેયનું અનુસંધાન નથી રાખતા, બધા કબા ગાંડા જ છે. માટે જોજો, ગાંડામાં ગણતરી ન આવી જાય બાપ. ખાનદાન પરિવારમાં આપણે જન્મા, એમાં ગુજરાતની ધરતી, એમાં કાઠિયાવાડની વાત હું કરું, બોલતા નહીં. પૂરી દુનિયાનું કોઈ હૃદય હોય ને તો હિન્દુસ્તાન છે, આખી દુનિયાનું હૃદય હિન્દુસ્તાન છે. અને હિન્દુસ્તાનનો કોઈ હૃદય હોય ને તો એ ગુજરાત છે, અને ગુજરાતનો કોઈ હૃદય હોય ને તો એ કાઠિયાવાડ. હેમંત ગાઈ નાખીને એકાદ, હે મારા કાઠિયાવાડમાં કોક દી, અને તું ભૂલો એ ભૂલો એ પડી ભગવાન, અરે રે એતને આપું ઘે રામા, આર રે તુને સ્વર્ગ ભૂલાવો જમણા. એક વાર તો ભૂલો પડી કાઠિયાવાડમાં, ભૂલા પડ્યા બધા ભૂલી ગયા. યાદ રાખો, શ્રી કૃષ્ણ ભગવાન પ્રગટ્યા ક્યાં ખબર તમને? મથુરામાં. ક્યાં પ્રગટ થયા બોલો તો ખરા? ક્યાં પ્રગટ્યા? મથુરા. મથુરામાં રહ્યા કેટલું? રહ્યા કેટલું કોને ખબર છે? રાહ કેટલું? 5 મિનિટ. પછી ગોકુળ વૈયા ગયા, પ્રગટ થતાની સાથે ગોકુળ વૈયા ગયા. ગોકુળમાં કેટલું રહ્યા? ગોકુળમાં કેટલું રહ્યા? એ ગોપાલજી કહો, હું બે આંગળી આમ કરે છે તે આમ કરો ને સીધી. 11? નહીં, ખોટું. 5 વર્ષ રહ્યા ગોકુળમાં. કેટલું રહ્યા? 5 વર્ષ. કેટલું રહ્યા? 5 વર્ષ. અને પછી ગોકુળ છોડીને વૃંદાવન ગયા, ત્યાં 6 વર્ષ રોકાણા. 6 વર્ષને 52 દિવસ વૃંદાવન રોકાયને પછી આવ્યા મથુરા પાછા. મનમાં થયું, જરાક મામાની મુલાકાત લેતો, મામા શું કરે? આવ્યા તા મામાને મળવા, એમાં મામા મરી ગયા, કાંઈ મારવા નહોતા આવ્યા, મળવા આવ્યા તા, મરી ગયા જરાક મસ્તી કરતા કરતા. અને પછી કેટલા વર્ષ રહ્યા ખબર તમને મથુરા? કેટલા વર્ષ રહ્યા? 14 વર્ષ. કેટલું રહ્યા? 14. ટોટલ કેટલા થયા? કેટલા થયા? 25 વર્ષ થયા. 25 વર્ષ થયા, પણ જરા સંગ્રહ વગેરે વગેરે હખ ન લેવા દીધું. પછી ભગવાન વિચાર કર્યો, હખ લેવા એવી ધરતી ક્યાં છે? પછી ગોતી કાઢી, કઈ ધરતી હાથમાં આવી? બાપ, ગુજરાત કાઠિયાવાડની દ્વારિકા. અને બેટ દ્વારિકા બનાવ્યું, અને ભગવાન આવ્યા દ્વારિકા. પછી દ્વારિકા કેટલું રહ્યા? 100 વર્ષ. કેટલું રહ્યા? 100 વર્ષ સુધી રોકાયા.
કાઠિયાવાડમાં આવ્યા પછી ક્યાંય ન ગયા, પછી સીધા ગોળકમાં ગયા, બોલો બાકી ક્યાંય ન ગયા, ગયા કાઠિયાવાડ. ભગવાન સ્વામિનારાયણ પ્રગટ્યા ક્યાં? છપ્પિયામાં. રહ્યા કેટલું ન્યા? ત્રણ વર્ષ. કેટલું રોકાણા? ત્રણ વર્ષ. પછી અયોધ્યા આવ્યા, ત્યાં કેટલું રોકાણા? આઠ વર્ષ. પછી વન વિચરણમાં નીકળ્યા. કેટલા વર્ષ વન વિચરણ કર્યું? સાત વર્ષ. સાત વર્ષ વન વિચરણમાં ભારત દેશના 17 રાજ્ય, ભારત સાથે નેપાળ, બાંગ્લાદેશ, ભૂતાન, કુર્મા, ચાઇના, છ છ દેશમાં ફેર્યા પગપાળા. 12,500 કિલોમીટર ફેર્યા. ક્યાં રોકાવ, ક્યાં રોકાવ, ક્યાં રોકાવ, ક્યાં ક્યાં બરાબર છે, પણ ક્યાંય બરાબર ન લાગ્યું. ફરતા ફરતા આવ્યા ક્યાં? ગુજરાતની ધરતી પર કાઠિયાવાડમાં. ક્યાં? લોજમાં. લોજમાં આવ્યા અને મુક્તાનંદ સ્વામી અને સુખાનંદ સ્વામી મેળાપ થયો. અને સ્વામીની સાધુતા જોતાની સાથે મનમાં વિચાર કર્યો, સાત વર્ષ વન વેઠ્યું વળતો વાલ મેં કર્યો વિચાર, સાત વર્ષ વન વેઠ્યું વળતો વાલ મેં કર્યો વિચાર, સાત વર્ષ વન વેઠ્યું વળતો વાલ મેં કર્યો વિચાર, અમેરિકામાં પ્લેન ચલાવે, એમ એક ફેરી ડુંગરાની ગાડીમાં પ્લેન ફસાયું. અતિ હોશિયાર એ પાયલોટ, ગમે તેમ કરીને એ ગાડીઓમાંથી પ્લેનને બહાર કાઢી નાખ્યું અને પેસેન્જરને બચાવી લીધા. પછી તોનું બહુ મોટું સન્માન થયું, જાહેરમાં સન્માન થયું. પછી લોકોએ પૂછ્યું કે આટલી સરસ ટ્રેનિંગ તમે ક્યાં લીધી, કે આ ગાડીમાં બીજો જો પાયલોટ તો ફસાઈ જ જાય પ્લેન, કોઈ રીતે ન બચે, તમે બચાવી લીધું, તમે ટ્રેનિંગ ક્યાં લીધી? ત્યારે પાયલોટે કીધું, હું જ્યારે યુવાન હતો ને ત્યારે સુરતમાં રિક્ષા ચલાવતો હતો. એટલે ગલીઓમાંથી કેમ કાઢું એ મને આવડે. ગુજરાતની વાત બાપ અલગ છે. ગુજરાતની ધરા પર સિદ્ધપુરમાં 10,000 વર્ષ સુધી સાધના કરી છે. 10,000 વર્ષ સુધી જયારે સાધના કરી ભગવાન રાજી થયા. કર્દમ મહર્ષિને કહ્યું છે, આટલી ઘોર તમે સાધના શા માટે કરો છો, શું અપેક્ષા? આપ મારે ત્યાં પુત્ર બનીને અવતારને ધારણ કરો, આપ મારે ત્યાં પુત્ર બનીને પધારો. ભક્તો, ખરેખર હિન્દુસ્તાન કેટલું મહાન હશે તમે કલ્પના કરો. દુનિયાના અનેક દેશોમાં મહાપુરુષને જન્મ આપનારા મા બાપ તો થયા હશે, યાદ રાખજો. દુનિયાના અનેક દેશોમાં મહાપુરુષને જન્મ આપનારા મા બાપ તો જન્મ્યા હશે, પણ ભગવાનને જન્મ આપે એવા મા બાપ તો બાપ હિન્દુસ્તાનની ધરતી પર જ થયા, હિન્દુસ્તાનની ધરતી પર જ થયા છે. આપ મારે ત્યાં પુત્ર બની પધારો, પણ આપ જેવા પુત્રની મારી અપેક્ષા શબ્દ સાંભળતા ભગવાન બોલ્યા, પણ મારા જેવું એક જ છું, બીજો માગતો નથી. ત્યારે ભગવાને કહ્યું છે, તમારી ઈચ્છા પૂર્ણ થશે, પણ સાંભળો, આજથી ત્રીજે દિવસે મનુ મહારાજા અને શત્રુપા પોતાની દીકરી દેવહૂતિને તમને પ્રણવવા માટે આવે, આપ એના હાથનું પાણી ગ્રહણ કરજો. પ્રથમ 9 કન્યાઓ જન્મ ધારણ કરશે, 10મ પુત્ર તરીકે સ્વયં હું અવતારને ધારણ કરીશ. આટલું કહી ભગવાન અદૃશ્ય થયા છે. ત્રીજે દિવસે મનુ મહારાજા પોતાના પત્ની શત્રુપાજીની સાથે, દેવહૂતિની સાથે લઈને આવ્યા છે. કર્દમ મહર્ષિને અર્પણ કર્યા, કર્દમ મહર્ષિના દેવહૂતિની સાથે લગ્ન લેવાયા છે. ભક્તો, દેશની સાધનાઓ કેવી હશે? લગ્ન તો લેવાયા, સંધ્યા વંદન કરવા માટે કર્દમ મહર્ષિ બેઠા છે, પણ એમાં ધ્યાનસ્થ અવસ્થામાં
ગરકાવ થઈ ગયા. એક દાડો, બે દાડા, ત્રણ દાડા, દિવસો સુધી ધ્યાનમાં બેઠા રહ્યા. સામે દેવહૂતિ પણ ધ્યાનમાં બેઠા રહ્યા છે, દિવસો સુધી, મહિનાઓ સુધી એમને ધ્યાનમાં બેઠા રહ્યા. દિવસો પછી, મહિનાઓ પછી કરદમ મહર્ષિ જયારે આંખ ખોલી, દેવહૂતિને સામે બેઠેલા જોતાની સાથે પ્રશ્ન કર્યો, અરે દેવી આપ કોણ છો? બાપ કોની કુખે ભગવાન અવતાર ધારણ કરે, દેવી તમે કોણ છો? અરે પતિદેવ, આપ મને ન ઓળખ્યા? હું આપની અર્ધાંગના છું, આપની સાથે મારા લગ્ન થયા છે, આપ મને ભૂલી ગયા? કરદમ મહર્ષિ બોલ્યા છે, દેવી મારી ભૂલ થઈ, મેં તમારી સાથે અન્યાય કર્યો છે. ભક્તો, દેશની આ મહાનતા, આધ્યાત્મિક સ્તરની આ મહાનતા તમે કલ્પના તો કરો. પોતાની પત્નીને ભૂલીને પ્રભુમાં ગરકાવ બની જાય. અને હું તો એમ કહું, ધન્ય હજો માં દેવહૂતિને પોતાના પતિ જ્યારે ધ્યાનમાં બેઠાને કોઈ પ્રકારે ખલેલ ન પહોંચાડી સામે પોતે ધ્યાનમાં બેસી ગયા. ભક્તો, આ કથા આપણને બતાવે, ભલે પશ્ચિમની બાજુ કદાચ આપણી દ્રષ્ટિ જાય, ત્યાં સારું ઘણું છે, ભક્તો એ સારાને સ્વીકારશો, પણ તકલીફ એ છે સારું નથી લેતા, એમાંથી નબળું બહુ લઈ આવી છે. સારું નથી લેતા, વિદેશની ધરતી પર સારું ઘણું છે, નૈતિકતા ખૂબ છે, ત્યાંથી લઈ આવો છો. ચોખ્ખાઈ ખૂબ છે, સ્વચ્છતા ખૂબ છે, તેથી આવો ને ત્યાં લેતા આવો છો. પણ નથી નથી ચોખ્ખાઈ લેતા આવતા, નથી નથી નૈતિકતા લેતા આવતા, આવીને ત્યારે બોટલ લેતા આવ્યા છે, જે નથી લાવવા જોઈએ. મહેરબાની કરીને બોટલ નહીં લાવતા બાપ, એની નૈતિકતા લઈને આવશો, પાછા આવતે નૈતિકતા લઈ આવશો. ભૂલતા નહીં, આપણી આ સંસ્કૃતિ બહુ મહાન છે. માતા દેવહૂતિ સામે હાથ જોડે બેસી રહ્યા મહિનાઓ સુધી. આ કથા એ બતાવે છે, એ માની કુખે પરમેશ્વરને પુત્ર બને આવવાનું મન થાય, એ માની કુખે કોઈ મહાપુરુષને આવવાનું મન થાય, જે નારી પોતાના પતિના રાજીપામાં પોતાનો રાજીપો સમજતી હોય, એ નારીને કુખે મહાપુરુષો સ્વયં પરમેશ્વરને આવવાનું મન થાય. તમે પણ જીવન એવા જીવજો, એવા જીવજો. પ્રત્યેક સ્ત્રી ભક્તો પોતાના પતિને પરમેશ્વર માની એની અનુવૃત્તિમાં જીવનને જીવે, એની અનુવૃત્તિમાં જીવનને જીવે. હું છે ને સારા સારી વાતને બહુ જ ફોલો કરું છું. તમે ભણજો સ્ત્રી ભક્તો, પણ ખૂબ ભણજો, ખૂબ જ તમે તમારા જીવનને ડેવલપ કરજો. પણ તમે ડેવલપ થયા પછી એમ નહીં માનતા કે પતિ મારા માટે બોજારૂપ છે. નહીં, પતિ તમારા માટે સદૈવને માટે પરમેશ્વર તુલ્ય, સદૈવને માટે પરમેશ્વર તુલ્ય છે. અને તમને કહી રાખો કે તમે પણ કોઈકની દીકરી તમારી ત્યાં જ્યારે અનેક લાડકોડ લઈને જ્યારે આવી છે, ત્યારે જોજો એને તમે ખીલોના નહીં માનતા, એને ખીલોના નહીં માનતા, નાન્યની વાતમાં અપમાન નહીં કરી નાખતા, નાન્યની વાતમાં એને માર મારવા માટે તૈયાર નહીં થઈ જતા. બોલતા નહીં, તમારા પત્ની બનીને આવ્યા છે, તમારા અર્ધાંગના બનીને આવ્યા છે, પણ એ કોઈકની દીકરી છે વાતને તમે ભૂલી નહીં જતા, એ કોઈકની બહેન છે વાતને તમે પણ ભૂલી નહીં જતા. બહુ સાચું કહો, તમે તમારા પરિવારને દિવ્ય બનાવવા માંગતા હો, ઘરને મંદિર જેવું બનાવવા માંગતા હો, તો પતિ પત્ની બંને ખૂબ પ્રેમથી જીવનને જીવજો. તમારા એ પ્રેમાળ જીવનને જોતાની સાથે તમારા બાળકોની અંદર સહજ દિવ્ય ગુણ આવશે, સહજ દિવ્ય ગુણ આવશે. સવાર થયું નથી ઝઘડો આદર્યો નથી, સવાર થયું નથી ઝઘડો આદર્યો નથી. તમે આખો દી બે જણા બાજ બાજ જ કરો, છોકરા શું કરે? કહો એ છોકરા શું કરું પછી? એ છોકરામાં શું ગુણ આવે? માટે તમે તમારી ત્યાં જન્મેલા સંતાનો મહાપુરુષની સંજ્ઞા આપવા માંગતા હો ને, તો પતિ પત્ની ખૂબ સમજીને જીવનને વ્યતીત કરશો. સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, મહિનાઓ સુધી એમને એમ દેવહૂતિ બેઠા રહ્યા છે. જાગ્રત બનેલા કરદમ મહર્ષિ કહ્યું છે, મેં તમારી સાથે અન્યાય કર્યો છે, દિવ્ય વિમાનો તૈયાર કર્યા છે અને સાંસારિક વ્યવહારમાં જોડાયા છે, નવ નવ દીકરીઓની પ્રથમ પ્રાપ્તિ થઈ છે, દશમા દીકરા તરીકે સ્વયં ભગવાનનું અવતરણમાં દેવહૂતિના ઉદરમાં થયું છે. સમય પછી સમય વ્યતીત થવા લાગે, એક માસ, બે માસ, ત્રણ માસ, નવ માસ પૂર્ણ થયા છે. માતા દેવહૂતિ દેવાંગનાની સમાન શોભવા લાગ્યા છે. અને સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, એ જ માતા દેવહૂતિની કુખે આ જગતમાં જેટલું આંખે કર્યું દેખાય છે એમાં તે મોહાંત નહીં બની જતા, એક દડો બધું નાશ પામી જવાનું છે. કાને કરીને જેટલું સંભળાય છે તમે એમાં મોહાંત નહીં બની જતા, એક દડો બધું નાશ પામી જવાનું છે. આ દુનિયામાં તમે રહો, પણ દુનિયામાં રહેતા રહેતા, જગતમાં રહેતા રહેતા જગદીશ્વરની સાથે નાતો તમે જોડતા જાજો. એ દુનિયાને જ્ઞાન આપવાના માટે, સ્વયં આ ધરા પર સાંખનું પ્રસ્થાપન કરવાના માટે માતા દેવહૂતિના માધ્યમથી પરમાત્મા કપિલ નારાયણનું પ્રાગટ્ય તો છે. બોલો કપિલ ભગવાન કી જય. પુત્ર પ્રાપ્તિ થતાની સાથે કરદમ મહર્ષિ ઘરબાર છોડ્યા છે. પરીક્ષિતે પ્રશ્ન કર્યો છે, ગુરુદેવ એક વાત મને નથી સમજાતી,
ઘરબાર તો ભગવાનને પ્રાપ્ત કરવા માટે છોડવાનો હોય, એને બદલે ઘેરે જ ભગવાન આવ્યા અને કદમ મરશે ઘરબાર કેમ છોડી દીધા? સુખદેવજી મહારાજ બોલ્યા, પરીક્ષિત સાંભળ, કદમ મરશે મનમાં વિચાર કર્યો, હું દેહૂતિની સાથે રહીને ક્યારેક મારું મન ચલાયમાન થશે તો ભગવાન મારા ઘેરે હશે ને તો પ્રભુ છૂટી જશે. એના કરતા વનમાં સાધના કરતો હોય તો પ્રભુ દેહે કરીને ગમે ત્યાં વિચરણ કરતા હોય તેમ છતાંય મારી સાથે ને સાથે રહેશે. આ વિચારથી કરદમ મરશે ઘરબાર છોડ્યા છે. કરદમ મરશે એ ઘરબાર છોડતાની સાથે માતા દેહૂતિની સાથે ભગવાન કપિલ નારાયણ મોટા થવા લાગ્યા છે. એક દાડો માં દેહૂતિને પ્રભુ દિવ્ય જયારે જ્ઞાન આપ્યું છે, માએ બે હાથ જોડીને કહ્યું છે, હે માલિક, અથમે દેવ સમોહ અપક્રષ્ટુ તુમર હસી, આપ મારા પર કૃપા દ્રષ્ટિ કરો. આ દેહ અને ગેહ વગેરે અંદર આપની કરાવેલી અહમ મતિ અને મમત્વ મતિ એનો આપ મને નાશ કરાવો. હે માલિક, આપના સ્વરૂપ મને જ્ઞાન થાય, મારા પર કૃપા દ્રષ્ટિ કરો. માલિક, પ્રકૃતિને પુરુષના એક કાર્ય મોહાંત બનતો વ્યક્તિ આખીર આપના થકી દૂર થઈ જાય છે, તું આપનાથી દૂર ન થાવ, અખંડ મારા હૃદયમાં આપ રમતા રહો, એ મારા પર કૃપા દ્રષ્ટિ કરો. આ જગતની અંદર ક્યાંય મારું મન લાગી ન જાય એ મારા પર કૃપા દ્રષ્ટિ કરો. અને હવે જે ભગવાન કપિલ નારાયણ જ્ઞાન આપે એને કપિલ ગીતા કહેવામાં આવે છે. ભક્તો, દેશને બહુ ગીતાઓ પ્રાપ્ત થઈ છે અને દેશની જનતાએ ગીતાના જ્ઞાનને પચાવ્યું છે, માટે દેશ મહાન બન્યો છે. આ દેશને કપિલ ગીતા મળી છે, આ દેશને ભગવદ્ ગીતા મળી છે, આ દેશને હરિગીતા નારાયણ ગીતા મળી છે. અને ભલતાની આ ગીતાઓ તે ગ્રંથનું હૃદય છે. બહુ સાચું કહું, શ્રીમદ ભાગવતમાં તે કપિલ ગીતાને તમે કાઢી નાખો અને રાસ પંચાયતની કથાને કાઢી નાખો તો શ્રીમદ ભાગવતનું હૃદય નીકળી જાય, બાપ હૃદય નીકળી જાય. મહાભારતમાંથી એક તમે ભગવદ્ ગીતાને કાઢી નાખો અને શાંતિ પર્વને કાઢી નાખો અને મહાભારતનું હૃદય નીકળી જાય. સત્સંગ જીવનમાં એક હરિગીતાને કાઢી નાખો અને નારાયણ ગીતાને કાઢી નાખો તો બાપ સત્સંગ જીવનનું હૃદય નીકળી જાય. આ ગીતાઓની અંદર સ્વયં પરમાત્માનું પીરસેલું જ્ઞાન છે. માને પ્રભુએ કહ્યું છે, હે મા, તારે મારા સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવું. હા માલિક, આપના સ્વરૂપનું જ્ઞાન મારે પ્રાપ્ત કરવું છે. આપ એવા મહાન છો. મા દેહૂતિ બહુ સરસ બોલ્યા, હે કૃપાનાથ, હે માલિક, તમ ત્વાગતાહં શરણં શરણ્યં સ્વભૃત્ય સંસારતરો સંસારતરો કુઠારમ જિજ્ઞાસયાહમ પ્રકૃતે પુરુષસ્ય નમામિ સદ્ધર્મવિદાં વરિષ્ઠમ નમામિ માલિક, આપ તો બહુ મહાન છો. તમારા શરણાગત જે કોઈ બને, તમારે શરણે જે કોઈ આવે, કુહાળો જેમ કાષ્ટને કાપી નાખે એમ સંસારરૂપી વૃક્ષને કાપવાને માટે સક્ષમ છો. માટે મારા હૃદયની અંદર પ્રકૃતિ પુરુષ વગેરેનો જે અંધકાર પડેલો હોય એ તમામને નષ્ટ કરી એની ક્રૂરતાના મને દર્શન કરાવી આપનું સ્વરૂપ ઓળખાવો. ભગવાન કપિલ નારાયણ બોલ્યા છે, હે માં, પહેલી વાત બહુ સ્પષ્ટ સમજી લે, ઇન્દ્રિયો અને વિષયના જોગથી જે સુખની અનુભૂતિ થાય છે એ તમામ સુખ મિથ્યા છે, તમામ સુખ મિથ્યા છે. હેમાં, જગતનું સુખ તો બધું કાદવ્ય બોર જેવું છે, ધાધર જેવું છે. કેવી ઉપમા આપી, કાદવ્ય બોર જેવું, ધાધર જેવું છે. કાદવ્ય બોર જોયા? કાદવ્ય બોર જોયા? સૌજીભાઈ તમે જોયા છે? રાજુભાઈ તમે નહીં જોયા? નહીં કાદવ્ય બોર તમારો, તમે 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 થોડા લેટ પડ્યા. કાદવ્ય બોર, કાદવ્ય બોર, બોર આવે ને બોરા, કાદવ્ય બોર છે ને આમ ઉપરથી લાલ લાગે, આપણે લાગે પાકલ હશે, પણ તમે મોઢા મૂકો હાવ કાચા કડવા ઝેર જેવા હોય. એમ જગતનું સુખ ઉપરથી એમ લાગે બહુ જ મોહામણું લાગે, પણ અંતે દુઃખદેણ બને છે.
એમાં જગતનું સુખ માત્ર ધાધર જેવું છે, ખજવાળે તો ઘણીક આનંદ આવે પણ પાછળથી કાળે બળતરા થાય છે, એમાં ટૂંક સમય માટે જે સુખ આપે પાછળથી મહા દુઃખને દેનાર છે. ભગવાનના ભક્તો, વારે વારે કહું છું, વારે વારે કહું છું, જેમ ઠાકોર સુખ આપે, જેમ વધારે સંપત્તિ આપે, તેમ તેમ પ્રભુની આરાધના વધારતા જાજો, વધારતા જાજો. જોકે મને કહેતા આનંદ થાય, ધનજી બાપા અને ફુલીબાઈ એવા સંસ્કારો રેડ્યા છે, નાણ બાપા એ ધનજી બાપા એવા સંસ્કાર રેડ્યા હશે, મા અમૃતમાં એવા સંસ્કારો રેડ્યા હશે, નતર ધનજી બાપા જેટલા અમીર માણાના હાથમાં માળા હોય, કાંઈનો હોય તો નથી હોતી, કાંઈનો હોય તો નથી હોતી. હમણાં હમણાં બે ત્રણ વર્ષ પહેલાં ગામમાં આપણી કથા હતી, પછી એક જગ્યાએ પધરામણી કરવા ગયા, તે ચાર પાંચ જણાએ કંઠી પહેરેલી, દાદા હતા 80 વર્ષના. એ દાદાને મેં કીધું, દાદા કંઠી પહેરો. મને કહે, સ્વામી 80 વર્ષ સુધી આ બંદાએ ગળામાં કોઈને ગાળિયો નાખવા નહીં દીધો, મરતા મરતા હું નાખવા દે. મેં કંઠી ન પહેરો કાંઈ નહીં, હા સામે જ મંદિર છે તો મંદિર રોજ જવા નહીં મળો. મને કહે, સ્વામી 80 વર્ષ બંદો કોઈ દી આ સુધી મંદિરનું પગથિયું નથી ચડ્યો, તો મરતા મરતા હું ચડે? બોલો, આવા હોય વિરલા. ધન્યવાદ હોય જેવું ખરેખર ભક્તો, આ પરિવાર જ એવો ધોળકિયા પરિવાર આખો ગમે એટલી ઊંચાઈ પ્રાપ્ત કર્યા પછી અહંકારના દર્શન ન થવા દે. પછી સૌજીભાઈ હોય તો ભલે, ગોવિંદભાઈ હોય તો ભલે, અર્જુનભાઈ હોય તો ભલે, મંજીભાઈ હોય તો ભલે, એક એકના જીવન. અને ભક્તો આનંદની વાત એ છે, બધા સુખી તેમ છતાંય બધાને પરસ્પર પ્રેમ કેટલો, પ્રેમ કેટલો, પરિવારને પ્રેમ કેટલો. ન તો તમને ખબર, એક આગળ જાય ને દીધો જ આવા જ ન દે. એટલે ખબર તમને, એક ફેરી આખા આખા વર્લ્ડમાંથી ઇંગ્લેન્ડે ડેટકા મંગાવે, ડેટકા બધે દેટકા જતા હતા, ભારતમાંથી જતા હતા, ભારતવાળે પીપમાં ફેર્યા, આખું પીપ દેટકાનું ભરીને ઇંગ્લેન્ડ લઈ ગયા, પણ ઉપર ઢાંકણું નહીં ઢાંકેલું, તેમ છતાંય એમાં લખ્યું તો ભાઈ આમાં 850 દેટકા આવતા, 850માં એક ઓછો ન થયો. ઇંગ્લેન્ડવાને આશ્ચર્ય થયું, 850 દેટકા ખુલ્લા આ આ પીપમાં શેખ ભારતમાંથી નાવમાં અહીં સુધી પહોંચી ગયા, એક ઓછો ન થયો, આનું કારણ શું? એટલે પૂછ્યું બીજાને કે ભાઈ આમાંથી એક કૂદકો મારી બહાર ન નીકળ્યા? તો ઘણા કૂદકો મારવા મહેનત કરતા, પણ એક કૂદકો મારવા જાય ને તો બીજોને ટાટિયો પકડી લેતો, કૂદકો મારવા જ ન દીધો. પણ ધન્યવાદ છે ધોળકિયા પરિવારને. ભક્તો, સૌજીભાઈ જ્યારે સરદાર આવ્યા ને, મને બહુ વાત ગમી, ત્યારે સૌજીભાઈએ મને કીધું, મને કે સ્વામી અમારા આખા પરિવારનું માર્ગદર્શન, અમારા માતા પિતા વગેરે જગ્યાએ તમને ખૂબ સારા સંસ્કારો મળ્યા, પણ ધંધામાં કેવી રીતે ડેવલપ થવું જોઈએ અને ધંધામાં કેવી રીતે નૈતિકતા રાખવી જોઈએ એ તો અમને કાકા થાય, ગોવિંદભાઈ, ગોવિંદ કાકાની પાસેથી અમને શીખવા મળ્યું. બાપ, આવું કોણ કે અબજોપતિ માણા આમ બોલે કે અમને ગોવિંદ કાકાથી આ માર્ગદર્શન મળ્યું? નહીતર તો ગોવિંદ કાકાએ માર્ગદર્શન આપ્યું તો શું કે ખબર, એને હખ ન લેવા દીધું એમ કે. પણ ભક્તો, એ જ મોટી આ પરિવાર ઉપર ભગવાનની કૃપા કે બીજાને મોટા કરી દેખાડે, અને બાપ બીજાને મોટા કરી દેખાડે એ જ મોટો થાય. બીજાને મોટો જોઈ ન શકે જિંદગીમાં, કોઈ મોટો થાય નહીં, આવે કોઈ મોટો થાય. મોટાને ઈર્ષ્યા ન કરો, મોટાને ઈર્ષ્યા ન કરો, મોટા જેવા ગુણ આવે એવો પ્રયાસ કરો. સત્સંગમાં લખ્યું, ભગવાન સ્વામીને લાડુબાન જીવબા બેને પોતાની મૂર્તિ પૂજવા માટે આપી, પણ લાડુબા નાના હતા, પણ એટલા બધા ભક્તિપરાયણ બન્યા, એ વસ્તુ કોઈ અર્પણ કરે ભગવાન સ્વામિનારાયણ મૂર્તિમાંથી પ્રગટ થઈને હાથમાં સ્વીકારવા માંડ્યા. કોઈને ખબર નહીં, ઘણા સમય મોટીબાને ખબર પડી, પણ મોટીબાને ખબર પડી ને તો ઈર્ષા ના આવી. મનમાં વિચારશું તો ખબર, અરે લાડુ મારા કરતા નાની, તેમ છતાં હાથમાંથી ભગવાન શ્રી પ્રગટ થઈને હાથોથ વસ્તુ ગ્રહણ કરે અને ઉંમરમાં મોટી અને વધારે લોકો મને સ્વીકારે, અને તેમ છતાંય મારા હાથમાંથી પ્રભુ વસ્તુ સ્વીકાર ન કરે, મારી ભક્તિમાં જરૂર કચાશ છે. એવી ભક્તિ કરીશ, મારા હાથમાંથી પણ પ્રભુ વસ્તુ સ્વીકારે, અને એવી ભક્તિ આરંભી, એવી ભક્તિ આરંભી. ભક્તો, સત્સંગીઓ લખ્યું, મોટીબાના હાથમાંથી પણ ભગવાન સ્વામિનારાયણ મૂર્તિમાંથી પ્રગટ થઈને હાથો તો વસ્તુ ગ્રહણ કરવા માંડ્યા, વસ્તુ ગ્રહણ કરવા માંડ્યા. ભક્તો, જેને મોટા થવું, અમે તો બહુ સમાજમાં ફરી એટલે મને ખબર હોય, ક્યારેક ક્યારેક નાના માણસો મોટા હું કામ નથી થતા, તમને ખબર? ક્યારેક ક્યારેક સગા સંબંધી નાનો હોય મોટા શું કામ નથી થતા ખબર? એ સતત મોટાની કાપ કાપ જ કરે, કાપ કાપ જ કરે, કાપ કાપ જ કરે. હું તમને એમ કહું, કોઈ મોટા માણસ તમારા સગા સંબંધી છે અને એને તમે બે શબ્દ જ્યાં જાવ ને હારા બોલો, જ્યાં જાવ ને સારા બોલો, જ્યાં જાવ તમે હારા બોલો,
જો યાદ રાખ, તમે કોઈ મોટાનું ખરાબ બોલતા એ સમાચાર મોટાને મળી જવાના, અને મોટાનું સારું બોલતા એ મોટાને સમાચાર મળી જવાના. હવે મોટાને તમે જ્યાં જાઓ ને વાઇટ વાઇટ જ કરો, પછી કોણ તમારું કાંડું પકડે? એને બદલે તમારા સગા સંબંધી કોઈ મોટા હોય ને જ્યાં જાઓ ને તમે સારું બોલો અને સમાચાર એને મળે, અને તમારી ગરીબ સ્થિતિ હોય ને તો તમારી ઘેરે આવીને કહે, કાકા તમે ચિંતા નહીં કરતા, છોકરાને મારી ભેળો મોકલી દો, હું એને ધંધે ચડાવી દઈશ અને ચડાવી દે. ઘણી ફેરી માણસો વિચારે મોટા માણસો ખોટા, માણસ મોટા ખોટા નથી, ક્યારેક નાના પણ ખોટા હોય. હું એવું નથી કહેતો બધા નાના ખોટા, બધા મોટા સાચા એવો મારો દાવો નથી, પણ ઘણી ફેરી મોટા ઘણા સાચા હોય, પણ બાપ ક્યારેક આપણેનો લાભ ન લઈ શકીએ. જેને જેનો મોટા થાવ એ સદૈવને માટે, સદૈવને માટે મોટાની ઈર્ષા કરવાને બદલે તમે એ નજીકમાં કેમ જવા પ્રયાસ કરજો, તમે સુખ્યા થશો. ભક્તો આ વાત ભૂલી નહીં જતા. સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, અદ્ભુત જ્ઞાન આજ માતા દેવહૂતિને ભગવાન સ્વયં આપી રહ્યા છે. હે માં સાંભળ, ઇન્દ્રિયોને વિષયના જોગથી જે સુખની પ્રાપ્તિ થાય એ સુખ અનિત્ય છે, નિત્ય નથી. અને માં, મારા સુખનું જ્ઞાન જો તારે પ્રાપ્ત કરવું હોય ને, બહુ અદ્ભુત ઉપદેશ આપ્યો છે. હે માં તો સાંભળ. સતામ પ્રસંગા મમ વીર્ય સંવિદો ભવંતિ રત્કર્ણ રસાયના કથા. સતામ પ્રસંગા મમ વીર્ય સંવિદો ભવંતિ રત્કર્ણ રસાયના કથા. તજ્જો શ્રદ્ધારતિર્ભક્તિરનુક્રમિષ્યતિ, શ્રદ્ધારતિર્ભક્તિરનુક્રમિષ્યતિ. અદ્ભુત વાત બતાવી છે. હે માં, મારા સાધુ પુરુષના પ્રસંગ થકી, સતામ પ્રસંગ એન સાધુ પુરુષના પ્રસંગ થકી સ્વધર્મ જ્ઞાન ભક્તિ તદાપ થયા, એના પ્રસંગ થઈ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ પ્રાપ્ત થાય છે. માં સાધુ પુરુષના મુખ થકી જ્યારે કથાનું શ્રવણ કરે ત્યારે હૃદયને કાનને પ્રિય લાગે એવી અદ્ભુત દિવ્ય વાણી જીવાત્માને પવિત્ર કરી દે છે, જેના માધ્યમથી એમાં પરમાત્માને પામવાને માટેની શ્રદ્ધાનું પ્રાગટ્ય થાય છે. માં પ્રભુમાં રતિ થાય છે, પ્રભુ પ્રત્યે પ્રેમનું પ્રાગટ્ય થાય છે. માતા દેવહૂતિએ કહ્યું, કૃપાનાથ મને આ ધરા પર સાચા સાધુ દેખાતા જ નથી, એનું શું કરવું? ભગવાન કપિલ નારાયણ ની આંખ ભીની થઈ ગઈ. માં તું શું બોલે છે? શું આ ધરા પર તને કોઈ સાચા સાધુ નથી દેખાતા? માં તને સાચા સાધુ નથી દેખાતા એટલું તને તારું પાપ નડે છે. માં આ ધરા ક્યારે સંત વિહોણી હોય ન શકે. માં દેવહૂતિ પણ હાથ જોડ્યા છે, કૃપાનાથ મને માફ કરો, મેં કદી પણ સાચા સાધુ શોધવાનો પ્રયાસ ન કર્યો. મારા મનમાં એમ માનતી હતી જેને માટે સંસાર છોડી એનો લોકો સાધુ થઈ જાય, એ સાધુ જેને માટે પાગલ બને, પરમેશ્વર મારે તે પુત્ર બનીને આવ્યા છે, માટે મારે સાધુની શું જરૂર છે માનતી હતી, જેના કારણે મેં સાચા સાધુ શોધવા ક્યારેય પ્રયાસ ન કર્યો. મારા ગુનાને માફ કરો, મને સાધુ પુરુષના લક્ષણો બતાવો. અને એ વખતે ભગવાને અદ્ભુત લક્ષણો બતાવ્યા છે. માં સાંભળ, જે દયાવાન હોય, ક્ષમાવાન હોય, જીત કામો, જીત ક્રોધો, જીત લોભાશ્ચર નિર્દંબા, અહંતાચ મમતાહીના, સ્વધર્મ દ્રઢ વર્તના, સૂચ્યો રૂજો દાંતો મિત ભાષિણઃ, જીતેન્દ્રિય સુશીલશ્ચ દુરાગ્રહ વર્જિતઃ, આયાત ભગવત ભક્તિ વર્જિત ક્ષણ માત્રકાઃ, તક્ત્વા ગ્રામ્ય કથા વાર્તા સત્શાસ્ત્ર વિષ્ણસ તથા વિષયાશક્તિ રહિતા આસ્તિકાશ્ચ વિવેકેન બોધેન નિપુણા, સમદ્રષ્ટા સંતોષ્ટા નિર્ભયા. અદ્ભુત લક્ષણ બતાવ્યા. આયાત ભગવત ભક્તિ વર્ચિક્ષણ માત્ર કહા, મારા બધા સંતના લક્ષણ છે. માતા દેહુતી ખૂબ રાજી થયા છે. કૃપાનાથ આપને પ્રસન્ન કરવા માટે કેવી ભક્તિ કરીએ તો આપની પ્રસન્નતા પ્રાપ્ત થાય? ભગવાન કપિલ નારાયણ બોલ્યા છે, માં નિષ્કામ ભક્તિ કરવાથી મારી ખૂબ મોટી પ્રસન્નતા પ્રાપ્ત થાય છે, અને જે ભક્ત નિષ્કામ ભક્તિ કરે ને પછી હું બધું જ આપી દઉં છું, કારણ કે માં બધું દેનારું સ્વયં પોતે છું. માં મારી શક્તિથી જ બધું ચાલી રહ્યું છે. મદ ભયાત વાતી વાતો એમ સૂર્ય સ્તપ્તિ મદ ભયાત, વર્ષ તિન્દ્રો દહત અગ્નિ મૃત્યુ ચરતી મદ ભયાત. માં મારા ભયથી મદ ભયાત વાતી વાતો એમ મારા ભયથી જ વાયુ વાય છે. મદ ભયાત વાતી વાતો એમ સૂર્ય સ્તપ્તિ મદ ભયાત, સૂર્ય મારા ભયથી તપે છે. વર્ષ તિન્દ્રો દહત અગ્નિ
ઇન્દ્ર વરસાદ મારા ભયથી વરસાવે છે, એમાં કાળ મારા ભયથી વિચરણ કરે છે, માટે નિષ્કામ ભાવથી મારી આરાધના કરે, માને હું બધું જ આપવા માટે તૈયાર થઈ જાઉં છું. માં દેવહૂતિએ પ્રશ્ન કર્યો છે, કૃપાનાથ આ બધું પ્રાપ્ત કરવું બહુ ગહન દેખાય છે, શોર્ટકટ મને બતાવો કે મુક્તિનો શોર્ટકટ કયો હોય શકે. અને વખતે ભગવાન કપિલ નારાયણ બોલ્યા છે, માં સાંભળ, મારા એકાંતિક સાધુ મળે, પ્રસંગ મજરમ પાશ મહાત્માના કવ્યો વિદુ સયવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. હે માં, જેવો દેહ અને દેહના સંબંધીનો પ્રસંગ છે એમાં જેવો પ્રેમ છે, એવા મારા એકાંતિક સંતમાં પ્રેમ લાગી જાય માં, તો ભાગવત ધર્મનું પોષણ થાય, મોક્ષનો દરવાજો ખુલ્લો થઈ જાય છે. આ જ વાત, આવી જ વાત માતા ભક્તિએ પણ બાળપ્રભુ ઘનશ્યામને બતાવી હતી. કૃપાનાથ આ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ કેવી દ્રઢ થાય, ટૂંકમાં મોક્ષનો રસ્તો બતાવો. અને વખતે ભગવાન ઘનશ્યામ પણ બોલ્યા, હે માં, દ્રષ્ટા સૃષ્ટાનતા કૃત પરિચરણા ભોજિતા પૂજિતા સદ્ય પુંસામ ભોગમ બહુજનિ જનિતમ નયંતિ એવે સમૂલમ પ્રોક્તા કૃષ્ણેન એવા નિજ હૃદય સમા પદે તીર્થ જાતમ તેષાં માતઃ પ્રસંગાત્ કિમિહ ન સતાં દુર્લભં સ્યાનુ મોક્ષો. હે માં, મારા સાચા સાધુ મળે, એના મહિમાથી દર્શન કરે, સ્પર્શ કરે, નમસ્કાર કરે, બહુ જીતા પૂજિતાવા, એને ભોજન કરાવે, પૂજન કરે, એકાદ જન્મના નહીં, બહુ જની જનિતમ, બહુ બહુ જન્મના આગ ઓગમ પાપના ઓઘા વળી ગયા હોય, તેમ છતાંય મૂળે સહિત નાશ પામી જાય છે. માતા દેવહૂતિએ કહ્યું છે, કૃપાનાથ મને મારી ભૂલ બધી દેખાય છે, કૃપા દ્રષ્ટિ કરો, આપના સુખમાં મારી વૃત્તિ સ્થિર થાય. ભગવાને કહ્યું છે, માં તું મારા સુખમાં વૃત્તિ સ્થિર કરી દે, હું તને દિવ્ય ગતિ આપી દઉં. માતા દેવહૂતિએ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ સ્થિર કરી આહિસ્તા આહિસ્તા શ્વાસ રોકાયો છે, પાંચ ભૌતિક દેહનો ત્યાગ કરી માતા સિદ્ધ ગતિને પામ્યા છે, માટે એ સ્થાનને સિદ્ધપુરથી ઓળખવામાં આવે છે. કપિલ ભગવાન ત્યાંથી વિચરણ કરવા માટે ઉપડ્યા છે. આગળ અદ્ભુત અદ્ભુત ગાથાઓ છે, પણ એ ગાથાને ભક્તો આપણે આવતીકાલે શ્રવણ કરશું. અત્યારે 2 મિનિટ લે હરિનામ સંકીર્તન સાથે કથાને વિરામ આપશું. પૂજ્ય ભગવત સ્વામી પધાર્યા છે તો આપણે એના આશીર્વાદ પણ પ્રાપ્ત કરવાના હોય, તો તમામ ભક્તો પોતાનું સ્થાન યથાવત જાળવી રાખે એવી ભલામણ છે. ગહન કથા પૂરી થઈ, કઠણ કથા પૂરી થઈ, હવે કાલથી તો મોજ જ કરવાની છે. 2 દાડેની કથા ખૂબ ગહન છે, પરંતુ તેમ છતાં તમે બેઠા એટલે થેન્ક યુ. આવતીકાલે તો ધ્રુવ આખ્યાન, જડબ્રત આખ્યાન, પ્રહલાદ આખ્યાન, અને બરાબર 7:15 વાગે મર્યાદા પુરુષોત્તમ પ્રભુ રાઘવનું પ્રાગટ્ય ધરતી પર થશે. આવતીકાલે આ દુધાળા દુધાળા નહીં રહેતા, આપણી હેતની હવેલી એ અયોધ્યાની હવેલી બની જશે એવો દિવ્ય પ્રસંગ આવતીકાલે ઉજવાશે. માટે તમામ ભક્તો પોતપોતાનું સ્થાન જાળવી રાખે એ શબ્દોની સાથે આવો 2 મિનિટ લઈ હરિનામ સંકીર્તન સાથે કથાને વિરામ. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ
कृष्ण महाराज श्री राधारमण देव श्री बालकृष्ण लाल श्री रामचंद्र भगवान श्री लक्ष्मी नारायण देव श्री नर नारायण देव श्री गोपीनाथ जी महाराज श्री मदन मोहन जी महाराज श्री काष्ठ भंजन देव ओम नमः पार्वती पते हर।